कृष्ण रे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे दामोदर राधा दामोदर राधा दामोदर राधे राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधा जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जगद्गुरु श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तम मलको मलांगो सी
चारुचापम नमामि रामम रघुवंशनाथम नमामि रामम रघुवंशनाथम रारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् वटस्य पत्र पुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द स्मरामि हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સપ્તમ સત્રમાં ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ જ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. ગત સત્ર આપણા માટે પરમ આનંદદાયક રહ્યું છે, કારણ ભગવાનના જેટલા પણ અવતારો છે બધા અવતારોમાં શ્રેષ્ઠ પૂર્ણ ત્રણ અવતારો માનવામાં આવે છે, ભગવાન નરસિંહ, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ. ત્રણેય અવતારોનો જન્મોત્સવ આપણને એક દિવસમાં પ્રાપ્ત થયો અને
સાથે અનેક ભક્તોના દર્શનનો આશીર્વચનનો પણ લાભ આપણને પ્રાપ્ત થયો. તો ગોકુળની અંદર ખૂબ સુંદર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ચાલી રહ્યો છે. પરીક્ષિત મહારાજ કહે છે કે જે કૃષ્ણ કથા સાંભળવાની લાલસા હતી મારી, લાગે છે કે ભગવાનના જન્મોત્સવને સાંભળીને સાક્ષાત જન્મોત્સવમાં પ્રવિષ્ટ હોય એવા આનંદની અનુભૂતિ સાથે શ્રી પરીક્ષિત મહારાજ આ દિવ્ય ભગવાન લીલાઓનું શ્રવણ કરી રહ્યા છે. શ્રી સુખદેવજી કહે છે, તતઃ આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મ ગુણે રમા ક્રીડમ અવનૃપ. હે પરીક્ષિત, જે દિવસથી ભગવાન કૃષ્ણનું વ્રજમાં આગમન થયું છે, ભગવાન વ્રજમાં પધાર્યા છે, એ દિવસે કે જે સર્વ સમૃદ્ધિમાન, જેટલી પણ સમૃદ્ધિઓ છે, રિદ્ધિ સિદ્ધિ, આ બધું વ્રજમાં આળોટે છે, એને ત્યાં નિવાસ કરે છે. અને ભગવાનના નિવાસના કારણે કહે છે રમા ક્રીડમ અભુનૃપ. આ બ્રજ જે છે ને એ સાક્ષાત લક્ષ્મીનું પણ ક્રીડા સ્થાન બની ગયું છે. કારણ કે લક્ષ્મી તો ત્યાં જ નિવાસ કરશે જ્યાં ભગવાન છે. તો લક્ષ્મીજીની પરમ કૃપા છે બ્રજની ઉપર. નંદ ઉત્સવ ભગવાનના જન્મોત્સવનો બ્રજવાસીઓ આનંદ લઈ રહ્યા છે. પણ નંદ મહારાજ વિચાર કરે કે ઉત્સવ ચાલે છે, આટલું ઐશ્વર્ય પ્રગટ થયું છે, તો બની શકે કે કંસની દ્રષ્ટિ આ બાજુ પડે. અને કંસ પોતાના અનુયાયીઓને મોકલે એ પહેલા આપણે એડવાન્સ ટેક્સ ચૂકવી દઈએ. એને ઇન્કમ ટેક્સ વાળા આપણા ઘરે આવે, પહેલા ટેક્સ આપી દઈએ તો ઉપાધિ નહીં. કારણ કે એ ઘરે આવે એ બહુ સારું નહીં. તો એમ નંદ મહારાજે પણ વિચાર કર્યો કે કંસ અહીંયા આવે નહીં, વધારે બેટર. તમે જો વસુદેવજીની ઉપર કંસે ખૂબ અત્યાચાર કર્યા, પણ નંદ મહારાજ ઉપર કોઈ અત્યાચાર નથી કર્યો. આનું કારણ શું છે? કારણ કે નંદ મહારાજ બહુ સતર્ક રહેતા, એટલે તો કંસથી થોડાક દૂર હતા. બીજું કે હર વર્ષે ટેક્સ એડવાન્સ પે કરતા, અને પહેલેથી જ એવો ભાવ હતો કે આ કંસના અનુયાયી અહીંયા આવે નહીં. અને ત્રીજું કારણ છે કે વસુદેવજીની જે અન્ય પત્નીઓ છે એણે પણ નંદ મહારાજને ત્યાં આશ્રય લીધો છે કંસના અત્યાચારના કારણે. એટલે હંમેશા સતર્ક રહેતા કે મારા એરિયામાં કંસના સૈનિકનો પણ પ્રવેશ થાય. તો પોતાના બ્રજનો કારભાર અન્ય ગોવાળોને સોંપી અને એ મથુરા ગયા. મથુરાની અંદર વસુદેવજીને ખબર પડી કે મારા ભાઈ નંદ મહારાજ અહીંયા આવ્યા છે. અને વસુદેવજી સ્થાનમાં ગયા જ્યાં નંદ મહારાજ રોકાણા હતા. કોઈને ખબર ન પડે એવી રીતે, કારણ કે જો મથુરામાં કોઈને જાણ થાય કે વસુદેવજી અને નંદ મહારાજનું મિલન થયું છે, તો પ્રોબ્લેમ એ થાય કે પછી કંસને ખબર પડી જાય કે તોલો જે છુપાણેલો બાળક કદાચ નંદને ત્યાં હોય. એટલે બહુ સાવચેતીથી વસુદેવજી અને નંદ મહારાજનું મિલન થયું. વસુદેવજીને જોયા નંદ મહારાજ એકદમ ઊભા થઈ ગયા અને બંને એકબીજાને આલિંગન આપી, હૃદય લગાડી, ખૂબ પ્રેમથી બંને મળ્યા. અને એ સમયે વસુદેવજી કહે છે નંદ મહારાજને કે ભાઈ,
મેં એવું સાંભળ્યું છે કે વૃદ્ધાવસ્થામાં તમને એક પુત્રની પ્રાપ્તિ થઈ છે, બહુ મોટા ભાગ્યની વાત છે અને એ પણ આનંદની વાત છે કે આપણું મળવું બહુ મુશ્કેલ છે, છતાં આજે આપણે બે મળ્યા. પ્રિયજનોનું મળવું તો બહુ દુર્લભ છે, કારણ કે કંસનો અત્યાચાર એવો હતો, યાદવોને ખબર નહોતી કે ક્યારે મિલન થશે આપણું. વસુદેવજી કે મને તો પુનર્જન્મ થયો હોય ને એવું લાગે, આ મળ્યા. આ જન્મમાં તો સંભવ નહોતું કંસના અત્યાચારથી, પણ મુલાકાત થઈ છે તો આ પુનર્જન્મથી કમ પણ નથી. અને ત્યારબાદ વસુદેવજી અનેક અનેક પ્રકારના સમાચાર પૂછી અને ગોકુળના સમાચાર પૂછતા કહે છે કે ગોકુળમાં બધું સુરક્ષિત, બધું વ્યવસ્થિત તો છે, નદીઓમાં જળ કેવું છે, ગાયો કેવી છે, હેને આ બધું પૂછે, ઘાસચારાની વ્યવસ્થા બરાબર છે. કારણ કે વસુદેવજી બહુ બુદ્ધિમાન છે, જો અને બુદ્ધિમાન હતા એટલે તો દેવકીને છોડાવી દીધી કંસ પાસેથી, હેને એ તો માતા દેવકીનું બચવું અસંભવ હતું. પણ જુઓ, કંસ જેવા દુષ્ટની બુદ્ધિને પણ પરિવર્તિત કરી નાખતા હોય તો કેટલા મોટા નીતિજ્ઞ વ્યક્તિ છે. આ સમાચાર એટલે પૂછે છે કે જો બ્રજમાં જળની અછત ન હોય તો એનો મતલબ કે ગાયને ઘાસચારાની પણ અછત નહીં હોય, ગાયને ચારાની અછત નથી તો ગાયો દૂધ બરાબર આપતી છે, અને જો ગાયો દૂધ બરાબર આપે તો મારા જે બંને પુત્રો છે કૃષ્ણ બલરામ એનું પોષણ પણ બરાબર થતું હશે. તો આ રીતે નંદ મહારાજે ડાયરેક્ટ ન પૂછ્યું, પણ આડકતરી રીતે વસુદેવજીએ નંદ મહારાજથી આ બધા સમાચાર પ્રાપ્ત કર્યા. નંદ મહારાજ કહે છે, ભાઈ મેં સાંભળ્યું છે કે દેવકીના ગર્ભથી પણ અનેક સંતાનો ઉત્પન્ન થયા, પણ કંસે આ બધાને મારી નાખ્યા છે, અંતે એક નાની કન્યા બચી એ પણ સ્વર્ગે સીધાવી ગઈ છે, તો એમાં કોઈ સંદેહ નથી, નૂનમ હૃદષ્ટ નિષ્ઠો અયમ દ્રષ્ટ પરમો જનઃ અદ્રષ્ટમ આત્માનમ અસત્ત્વમ યો વેદન સમુહ્યતિ. નંદ મહારાજ કહે છે કે પ્રાણીઓનું સુખ અને દુઃખ ભાગ્ય ઉપર આધારિત છે, અને આ ભાગ્ય જ પ્રાણીઓનું એકમાત્ર આશ્રય છે. જે વ્યક્તિ આ જગતમાં એ જાણી લે કે આપણા સુખ કે દુઃખનું કારણ આપણું પ્રારબ્ધ છે, તો આ વ્યક્તિ ક્યારેય મોહિત થતો નથી. સ ન મોહ્યતિ, અને મોહ નહીં થાય. જો મોહ જે છે ને એ દુઃખ આપે, કોઈ પણ સ્વજન એને આપણે માનીએ ને આ મારો છે એટલે દુઃખ પ્રારંભ થાય. તો ગૌકર્ણજી આત્મદેવને જ સમજાવ્યું, દુઃખનું કારણ સંબંધી નથી, સંબંધ છે. તમે એને માનો જ નહીં કે આ મારો છે, દુઃખ લાગે જ નહીં. એટલે આવો વ્યક્તિ ક્યારેય મોહિત નહીં થાય. મોક્ષ કોને કહીએ છીએ આપણે? મોહનનો ક્ષય. આ સંસારમાં કોઈ વ્યક્તિ કે વસ્તુથી જે મોહ છે, ક્ષ માને એનો ક્ષય થઈ જાય, એનો નાશ થઈ જાય, આ મોક્ષ છે. અને મોક્ષ મર્યા પછી જ મળે એવું નથી. આપણે જીવતા હોઈ અને સંસારની બધી આસક્તિઓ છૂટી જાય, કોઈ વસ્તુ કે વ્યક્તિમાં એટેચમેન્ટ ન રહે, આ મોક્ષ. અને જ્યાં સુધી એક પણ વસ્તુ કે વ્યક્તિમાં એટેચમેન્ટ છે ત્યાં સુધી દુઃખ છે. શાસ્ત્ર ત્યાં સુધી કહે છે કે જેને મોહ નો હોય ને એને નરક પણ દુઃખ નો આપી શકે. નરકમાં દુઃખી કોણ થાય? જેને મોહ છે, જે હું ને મારામાં છે, આ ભાવ જેનો નષ્ટ થઈ ગયો છે, આને નરક લોકો દુઃખ નો આપે.
એટલે ભક્તો કહે છે પ્રભુ ગમે ત્યાં રાખો તમે, એને કદાચ નરકમાં નાખી દો, અમે ન્યાય આનંદ જ કરશું. કારણ કે મોહ હોય તો જ દુઃખ લાગે, મોહ વગર કોઈ જીવ ક્યારેય દુઃખી ન થાય. વસુદેવજી કહે છે, હવે જો નંદ મહારાજ પ્રવચન આપી રહ્યા છે, વસુદેવજી કટ કરી દીધું વચમાં, એ કહે છે કરો વૈ વાર્ષિકો દત્તો રાગે દ્રષ્ટવા વયમ ચવ. હે ભાઈ, જો તમે કંસને એનો વાર્ષિક કર ચૂકવી દીધો હોય, આપણા બંનેનું મિલન થઈ ગયું છે, તો હવે વધારે દિવસ તમે મથુરા રોકાતા નહીં. કારણ મને એવું લાગે છે સંયુક્ત પાતશ્ચ ગોકુલે, ગોકુળમાં કંઈક ઉત્પાત થઈ રહ્યો છે, એટલે તમે જલ્દી અહીંથી રિટર્ન થઈ જાઓ. વસુદેવજી ભવિષ્યવાણી કહે છે, અને વસુદેવજીની વાતને માન્ય કરી નંદ મહારાજ ગોકુળ જલ્દીથી જવાનો નિર્ણય કરે છે. સુખદેવ ગોસ્વામી કહે છે કે નંદ મહારાજ જ્યારે મથુરાથી નીકળ્યા, રસ્તામાં મનમાં વિચાર કરવા લાગ્યા છે કે વસુદેવજીનું વચન મિથ્યા હોઈ શકે નહીં, અને ત્યારે એ હરિમ જગામ શરણમ, વસુદેવજીએ મનોમન ભગવાનનું શરણ લીધું અને કીધું ભગવાન જ અમારી રક્ષા કરશે. હવે નંદ મહારાજને ક્યાં ખબર છે કે જે ભગવાનને પ્રાર્થના કરે એ જ એના ઘરે છે. સુખદેવજી કહે છે નંદ મહારાજ જેવા નીકળ્યા આ બાજુ કંસ, જે ભગવાન કૃષ્ણના જન્મથી એટલો વ્યથિત હતો, અને એણે નક્કી કરી લીધું કે હવે મારું જે થવું એ થાય, જ્યારે મારું મૃત્યુ થવું એ થાય, હવે મારે કોઈ ટ્રાય કરવી નથી. કારણ કે મેં એટલો પ્રયાસ કર્યો તો અંતે એ આઠમા ગર્ભનો જન્મ તો થઈ જ ગયો. આટલી સિક્યુરિટી રાખી, આ બધું કર્યું તો એનો જન્મ તો થઈ જ ગયો, હવે છોડી દો જે થવું એ થાય. અને આવું વિચાર કરીને જ્યારે એના મંત્રીઓ પાસે આવે, મંત્રીઓ કીધું મહારાજ ઉદાસ કેમ છો? એ બોલે જો એટલી મેં ટ્રાય કરી મૃત્યુથી બચવાની, કઈ થયું નહીં. ત્યારે એના મંત્રીઓ જે હતા એને કીધું મહારાજ તમારી જેવો મહાપરાક્રમી માળા અને તમે આમ હાવ ઢીલા પડી જાઓ આ તો ઉચિત ન કહેવાય. ઘણી વાર છે ને બહુ દુષ્ટ માણસ હોય ને એને સુધરવું હોય, એને એમ થાય કે હવે આપણે આ ધંધા બંધ કરવી, બોલે જે હારે રહેવા વાળા હોય ને ઈ કે ઈ બંધ ન કરવા દે, એ કે તમારે થોડું બંધ કરાય. પેલા માણસ તમે આટલા મોટા ડોન આખા સુરતના, અને તમે પછી આ હથિયાર મૂકી દો તો હે ને. જો એ બહુ મહત્વપૂર્ણ કોની સાથે રહેવું, કારણ કે ઘણા શું છે હવા ભરી ભરીને ભંગાવી નાખે. અરે હે ને, ઘણા કે તું તમતાર વયો જા હું બેઠો છું, પેલા મારી મારીને પાડી દે, પછી આવીને કે કહેતો હું બેઠો છું, હું બેઠો છું. એ કે કંસના મંત્રીઓને તો હતું કે ભાઈ તમે મહારાજ એટલે દેવતાઓ ડરે તમારાથી, અને તમે એકા નાના બાળકથી. પણ કંસ કે કરવું હું તમે કયો, એ કે લ્યો આપણે આટલી ટ્રાય કરી છતાં એ બાળક જન્મ અને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયો, આપણે કાંઈ કરીએ કે? તો મંત્રી એક કામ કરો મહારાજ, હું આ એરિયામાં જેટલા છેલ્લા 10 દિવસમાં જે બાળકોનો જન્મ થયો છે બધાને મારી નાખવી, આમાંનો જશે એક, અને એ મૃત્યુ થઈ જશે, તમારો કાળ સમાપ્ત. હવે મંત્રીઓની મૂર્ખતા જુઓ કે જે બાળક જન્મ લેતાની સાથે પોતાના સ્થાને પહોંચી ગયો હોય એને આટલો આસાનીથી તો મારી ન ખાય, મરી શકે? તો એનું સામર્થ્ય તો હશે ને કે આટલી સિક્યુરિટીમાં પણ જો એ બહાર નીકળી ગયો હોય તો એને મારવો એટલું સંભવ નથી જલ્દી. પણ છતાં મંત્રીઓ કહે છે કે નહીં, કાંઈક તો આપણે ટ્રાય કરીએ આ રીતની, અને એમથી અસુરોની બુદ્ધિ દુષ્ટ હોય છે તો સૂક્ષ્મ વિચાર તો હોતા નથી. મંત્રીઓના કહેવાથી કંસે એક રાક્ષસીને મોકલી, કંસેન પ્રહિતા ઘોરા
પૂતના બાલઘાતીની પરિચય આપે છે. કંસેન પ્રહિત, કંસ દ્વારા પ્રેરિત એક ઘોર રાક્ષસી જેનું નામ હતું પૂતના બાલઘાતીની એનો પરિચય આપે છે. એનું કામ હતું બાળકોને મારવાનું. શિશુન ચચાર નિઘનંતી પૂર્વ ગ્રામ પ્રજાદેશો. અને કંસની જે આજ્ઞા હતી કે બાળકોને મારી નાખો, એનાથી એ બ્રજની અંદર ભ્રમણ કરવા લાગી, ફરવા લાગી. આ બાજુ પૂતનાએ જોયું કે બ્રજમાં કોઈ ઉત્સવ ચાલી રહ્યો છે, અને લોકોને પૂછતા ખબર પડી કે અહીંયા એક બાળકનો જન્મ થયો છે. પૂતનાને થયું તો શરૂઆત અહીંથી જ કરીએ. જો આની પાછળ પણ એક કારણ છે કે પૂતના બ્રજમાં ડાયરેક્ટ નંદ મહારાજને ત્યાં કેમ ગઈ? અને આપણા બધાના મનમાં એવો વિચાર પણ છે કે ભાઈ પૂતના જે છે એ પહેલા ઘણા બધા બાળકોને મારી નાખ્યા અને પછી નંદ ભવનમાં ગઈ. પણ વાસ્તવિકતા એ છે કે પૂતના ડાયરેક્ટ નંદ ભવનમાં જ એન્ટર થઈ છે. કારણ ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે જો અન્ય બાળકોને મારી નાખશે તો આપણી તો ટીમ વિખાઈ જાય. એમ આ યમુનાના તટ ઉપર રમવું છે, યમુના તટ ઉપર લીલાઓ કરવી છે, ગોચારણ કરવું, કોની યારે કરશું જો બધા બાળકો હોય જાય? પૂતનાના હૃદયમાં પ્રેરણા કરી ભગવાને ડાયરેક્ટ અહીંયા વયા, જ્યાં કામ છે ત્યાં જ બોલાવી લઈએ ડાયરેક્ટ. અને ભગવાનની પ્રેરણાથી આ પૂતના જ્યારે નંદ ભવનમાં આવે છે, એક સુંદર સ્ત્રીનું રૂપ બનાવ્યું છે. સુખદેવ ગોસ્વામી વર્ણન કરે કે એટલું અદ્ભુત રૂપ છે, વેણીની અંદર મોગરાના પુષ્પ ગૂંથેલા છે, સુંદર વસ્ત્ર ધારણ કર્યા છે, કાનના સુંદર કુંડળ, અને એ કુંડળના ચળકાટથી એના મુખ ઉપર ઝૂલતી જે લટ છે બહુ શોભાયમાન. જો સુખદેવ ગોસ્વામી ધ્યાનપૂર્વક પૂતનાનું નિરીક્ષણ કરી રહ્યા છે. નિતંબ પયોધર ઉપસેલા છે, કમર પતલી, એટલું મોહક રૂપ લઈને આવી છે. કહે છે, વલગુ સ્મિતા પાંગ વિસર્ગ વિશિક્તે મનોર હરંતી વનિતામ વ્રજોકસામ. જેવી ગોકુળમાં પ્રવિષ્ટ થઈ સુખદેવજી કહે છે, બ્રજવાસીઓના મનને હરી લે આવું રૂપ હતું. જો વ્રજવાસીઓનું તો સૌભાગ્ય છે, એક રૂપ ઈ પ્રકટ થયું છે જે મનને હરવા વાળું છે, અને એ જ સમયે એક દ્વિતીય રૂપ દર્શન થયું જે પણ બ્રજવાસીઓના મનને હરવા વાળું છે. પણ એક વાસ્તવિક રૂપ છે ને એક અવાસ્તવિક છે. એક સાક્ષાત રૂપ છે, એક માયા રૂપ છે. અમન સતામ ભોજ કરેણ રૂપિણી ગોપ્ય શ્રીયમ દ્રષ્ટુમ ઇવાગતામ પતિ. બ્રજવાસીઓ તો એને જોઈને લાગ્યો, કારણ કે હાથમાં કમળનું ફૂલ હતું. બ્રજવાસીઓ વિચાર કરવા માંડ્યા કે આ જાણે સાક્ષાત પોતાના પતિ નારાયણનું દર્શન કરવા લક્ષ્મી આવે છે એવું લાગે બ્રજવાસીઓ. આટલું સુંદર અદભુત રૂપ બનાવ્યું. સુખદેવજી કહે છે, આ રૂપ કેવું છે? તો કે દેતવા જેવું છે. દેતવો સમજો ને, ચૂલામાં દેતવો હોય ને, એને તેમ હલાવો નહીં તો રાખ થઈ એની ઉપર જામી જાય. અંદર આગ હોય, ઉપર રાખ થઈ જાય, અને ભૂલથી જો પકડી લ્યો પછી ખબર પડે કે આ અગ્નિ છે. આમાં ચૂલાનો અનુભવ એને આ ખબર પડે, ગેસ વાળાને નહીં ખબર પડે. એટલે અમારા ગુરુ મહારાજ કહે છે કે જેને ભાગવત સમજવું હોય ને એને ગામડે રહેવું જોઈએ. કારણ કે ભાગવતના જે કાંઈ ઉદાહરણો છે ને એ બધા ગામના એક્ઝામ્પલ છે. શહેરમાં ન ખબર પડે, વાડ ગમાણ આ બધું તમે દેહમાં રહ્યા હોય તો તમને ખબર હોય. અને હવે સુરતમાં જે જન્મ છે ને પૂછો, વાડ કોને કહેવાય? એમ તો કેવી રીતે સમજાવો તમે? પૂછો ગમાણ એને ખબર પડે? તો અહીંયા તો વર્ણન
ભાગવતમાં તો ગામના જ એક્ઝામ્પલ છે, સિટીનું એ કઈ ઉદાહરણ નથી. સુખદેવજી કહે છે, બાલક ગ્રહસ્થ તત્ર વિચિન્વતી શિશુન યદ્રચ્છયા નંદ ગૃહે અસદંતકમ. ઉતના બાળકો માટે ગ્રહ સમાન છે, અને આમ તેમ બાળકોને શોધતા શોધતા નંદ ભવનમાં જ્યારે એનો પ્રવેશ થયો ત્યારે શૈયા ઉપર સુતેલા ભગવાન શ્રી કૃષ્ણને જોયા. ભગવાન કૃષ્ણ તો કાળના પણ કાળ છે, પણ કહે છે જેમ અગ્નિ ભસ્મથી ઢકાયેલો, હવે પૂતનાને ખબર ન પડી કે આ દેતવો આગ વાળો છે. અને ભગવાને પોતાના પ્રચંડ તેજને છુપાવી રાખ્યું છે પૂતનાથી. અને ભગવાને જોયું કે આ પૂતના આવી છે, ભગવાને આંખ બંધ કરી લીધી. શું કામ? તો ભગવાન જાણે છે કે અવિદ્યા ક્યારે મારી સામે ટકતી. ભગવાન કે મારી માયા મારી સામે. ભગવાનને થયું કે જો મારી દ્રષ્ટિ આની ઉપર પડશે તો આનું આ જે માયા રૂપ છે ને એ નષ્ટ થઈ જશે. અને જો આપણે ભગવાનનું દર્શન શા માટે કરીએ છીએ? માની લો અહીંયા ભગવાન છે, આપણે પ્રણામ કરીએ, દંડવત મંદિરોમાં જઈએ છીએ, શું કામ? ભગવાનની દ્રષ્ટિ એવી છે કે કોઈ જીવ ઉપર પડે તો ભગવાનની સામે માયા ક્યારેય ટકતી નથી. માયા જે છે ને ભગવાનથી બહુ દૂર છે. તો જેવા આપણે ભગવાનની સામે જઈએ ને એટલે ભગવાનની દ્રષ્ટિ જો આપણી ઉપર પડે તો માયાના બધા બંધનો જે છે એ દૂર થઈ જાય. ભગવાનને થયું કે જો આનું રૂપ પ્રગટ થશે તો ગોકુળમાં હાહાકાર મચી જશે. ભગવાને આંખ બંધ કરી. અને આના અનેક ભાવ છે આચાર્યોના અલગ અલગ, પણ એ બધા કારણોમાં આપણે ત્યારે જઈ શકીએ જ્યારે ખાલી પૂતના ઉદ્ધાર લીલા ઉપર કથા હોય તો એક એક ભાવને સમજી શકીએ, પકડી શકીએ. પણ મૂળ ભાવ એ છે કે ભગવાન જોઈ રહ્યા છે કે આ અવિદ્યા છે સાક્ષાત, અને અવિદ્યા તો ટકે નહીં. કારણ કે જેમ સૂર્ય આવતા અંધકાર નષ્ટ થઈ જાય એમ ભગવાનની સામે એની માયા ક્યારેય આવી શકે નહીં. સૂર્ય વિચાર કરે કે મારે અંધારા અરે મીટિંગ કરવી છે, થાય? સંભવ નથી. એમ અવિદ્યા ભગવાનની સામે ટકે આ ક્યારેય સંભવ નથી. તો પૂતનાને થયું કે આ એક સામાન્ય બાળક છે. સામાન્ય બાળક સમજીને ઉઠાવી લીધા ભગવાનને, પોતાના સ્તન પર કાલકૂટ વિષ લગાવીને આવી છે. કાલકૂટ વિષ જે સમુદ્ર મંથન સમયે હલાહલ વિષ જે પ્રગટ થયું ને, આ એનો તે થોડુંક નીચી તીવ્રતાનો, આ સેકન્ડ કાલકૂટ વિષ છે. પૂતનાને થયું કે આ તો હમણાં મરી જાય. પોતાનું સ્તન ભગવાનના મુખમાં આપ્યું. ભગવાન વિષ એની સાથે સાથે પૂતનાના પ્રાણને ખેંચવા માંડ્યા. અને પ્રાણ ખેંચાય તો પીડા થાય, અને પીડાના કારણે જેવો ભગવાનનો સ્પર્શ થયો, ભગવાનના ઓઠનો સ્પર્શ થયો, પૂતનાનું માયારૂપ અદૃશ્ય થઈ ગયું, મૂળ રૂપમાં પ્રગટ થઈ અને જોર જોરથી બૂમો મંડી પાડવા. કારણ કે એટલી પીડા થઈ. અને હવે આ પીડા કેવી હોય ખબર? પ્રાણ ખેંચાય, આ તો જ્યારે મૃત્યુ સમય આવે ત્યારે અનુભવ થાય આનો, આ પીડા કેવી છે. કારણ કે ઓલા યમદૂતો પ્રાણ ખેંચે જ્યારે તો મનુષ્ય અનુભવ કરે આ પીડા કેવી છે. પૂતનાને ભયાનક પીડા થઈ. ભગવાનને કહે છે એને સા મુંચ મુંચાલમિતી, અને મુંચ મુંચ છોડી દે છોડી દે. ભગવાન કે છોડતા જ આવડતું નથી આપણને, કેવલ પકડતા આવડે. આના સત્ય છે. એકવાર તમે જીવનમાં સંકલ્પ કરો કે ભજન કરવું છે પછી કદાચ તમે ભગવાનને ભૂલી જાઓ, પણ ભગવાન તમને ભૂલે ગમે એને પાછી લાવીને તમને પાછા ભક્તિમાં લાવે તો ખરા. તમે એમ કહો ના મારે ભજન નથી કરવું, ભગવાન કેમ નહીં? એક વાર શરૂઆત થઈ ગઈ, ભજનની શરૂઆત કેવલ આપણે કરવાની, આ ભજનને પૂરું ભગવાન કરાવી દે.
આપણે કોઈ ટેન્શન નથી. કેમ? કારણ કે આ ઠાકોરજી એવા છે, પકડે કોઈ દી છોડે, છોડતો આવડતું જ નથી એને. પૂતનાને પકડી જાય, ભગવાને બે હાથથી પૂતનાના સ્તનને પકડી અને મુખથી એ વિષપાન સાથે પૂતનાના પ્રાણને પી રહ્યા છે ભગવાન. અને આ પૂતના આખી પરસેવાથી લથવથ થઈ આકાશ માર્ગે ઉડવા લાગી ભગવાન કૃષ્ણ એની સાથે. અને ઉડતા ઉડતા ભગવાનને થયું, હમણાં તો આ મરી જાહે પણ આને ગોકુળમાં નથી પાડવી. કેમ? કારણ કે આઈ પડે તો આઈ નુકસાન થાય આપણું, તો આ જેની છે એને ન્યા ઢાળી દેવી, એને કંસે મોકલી છે ને. તો ભગવાન એ સમય નીચે જોયું, કંસનો બગીચો છે આ ગાર્ડન, ભગવાન કે આને જ ઉપાડી લઈ. શું કારણ છે? જો આચાર્યનો સુંદર ભાવ છે. આચાર્યો કહે છે કે કંસના બગીચાને નષ્ટ કરવાનો નિર્ણય ભગવાને શું કામ કર્યો? ભગવાને જોયું કે આટલા સુંદર સુંદર વૃક્ષો છે, આટલા સુંદર ફળ છે, ફૂલ છે, પણ ભગવાન કે આપણે શું કામના? કારણ કે કંસ તો કોઈ દી મંગળ આરતી કરવાનો નથી, હે, એ તો ભોગ આરતી કરવાનો નથી. તો આ ફળ કે ફૂલ ક્યારેય મને ઓફર થવાના? ભગવાન કે જે વસ્તુ મને ઓફર નથી થવાનો આપણા કોઈ કામનો નથી. ભગવાન કે જે આપણા કામનો નથી તો એને પૃથ્વી ઉપર રહેવું શું કામ? અને ભગવાને લેન્ડિંગ કરાવ્યું પૂતનાનું, એને પૂતનાનું લેન્ડિંગ કરાવ્યું તો આખા બગીચામાં જેટલા વૃક્ષો હતા બધા જમીન દોસ્ત, આખો બગીચો નષ્ટ કરી નાખ્યો. અને આ રીતે પૂતનાનો ભગવાને ઉદ્ધાર કર્યો. મૈત્રી ઋષિ આ લીલા ઉપર જે શ્લોક આપ્યો છે, અહો બકિયમ સ્તન કાલકૂટમ, વિચાર કરો કે જે પૂતના ભગવાનને મારવાના ઉદ્દેશ્યથી આવી, આ પૂતનાને ભગવાને પોતાની માતા યશોદાની સમાન ગતિ આપી છે. અને નારદ મુનિના એ ભાવને તમે સ્મરણ કરો, સપ્તમ સ્કંદમાં રાજસૂય સભામાં કહે છે કે કોઈ પણ ભાવથી, ચાહે ભગવાનને પ્રેમ કરવાના ભાવથી, ચાહે ભગવાનને મારવાના ભાવથી, કોઈ પણ ભાવથી જીવ ભગવાન બાજુ જાય, ભગવાન ક્યારેય કોઈનો અસ્વીકાર કરતા. એણે સુરપણખાને સ્વીકારી, રત્નમાલાને સ્વીકારી, પૂતનાને સ્વીકારી, તો વિચાર કરો ભક્તિના ભાવથી આપણે જાશું, આપણો સ્વીકાર નહીં કરે ભગવાન? હા, સુરનો સ્વીકાર જો કરે છે તો આપણને સ્વીકારવામાં શું વાંધો છે? પણ આપણા ભજનમાં પ્રોબ્લેમ શું છે ખબર છે? કવિરાજ ગોસ્વામી કહે છે, કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ, અમૃત છાડી વિષ માંગે બડો મૂર્ખ. ભજન તો આપણે કરીએ છીએ પણ આપણે છે ને બે હોડીમાં પગ રાખવો છે, ભગવાન જોઈએ છે અને સંસાર જોઈએ. પ્રભુપાદ કહે છે કે બે નાવમાં પગ મૂકો ને કાં તમે પાણી પડશો કાં નાવ ઊંધી વળશે, આમાં ફાયદો નથી. અને આટલા મધુર દિવ્ય ગુણ જે ભગવાનના છે, કોણ આ ભગવાનને છોડીને સંસારને ચોઈસ કરવા માંગશે? પણ જો ભગવાન તો રાહે છે કે ચાહે પ્રેમ ભાવથી કે ચાહે વેર ભાવથી કોઈ આવે મારી પાસે, ભગવાન કે હું અસ્વીકાર કોઈનો નથી કરતો. તમે જો પૂતના વધ લીલા નથી લખવામાં આવ્યું, પૂતના ઉદ્ધાર લીલા લખ્યું. શું કામ? કારણ કે ભગવાન જે જે અસુરોને મારે છે, જેનો વધ કરે છે ને, આ બધાને ભગવાન કમસે કમ સાયુજ્ય મુક્તિ તો પ્રદાન કરે છે. જે યોગીઓ માટે પણ દુર્લભ છે એ સાયુજ્ય આ અસુરોને પ્રાપ્ત થયું છે. આ ભગવાનની કૃપા છે. ઘણાને એમ થાય કે ભગવાન અસુરોને હું કામ મારતા છે, પણ મારે એમાં પણ એ અસુરોનું કલ્યાણ છે, એટલા માટે ભગવાન અસુરોનો વધ કરે છે. પૂતનાના પ્રાણ નીકળ્યા, ભગવાન પૂતનાના શરીર ઉપર સુધા એ આનંદથી મસ્તીમાં એકદમ લીલા કરી રહ્યા છે. અને ગોપીઓને જ્યારે ખબર પડી કે કોઈ રાક્ષસી આવીને લાલાને ઉઠાવીને ગઈ છે, તો ગોપીઓ તો પીછો કરતા કરતા આવી, ત્યાં જોયું વિશાળ કાય પૂતનાનું શરીર, અને એ વિશાળ શરીર ઉપર ભગવાન રમી રહ્યા છે. પૂતનાએ ભગવાનને મારવાના ઉદ્દેશ્યથી ભગવાનને ઉઠાવ્યા,
પણ પોતે જ મરી ગઈ. જો ભગવાનની ઉંમર આ લીલા થઈને ત્યારે 6 દિવસની હતી, કેવલ 6 દિવસ. અને સૌથી પહેલા ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો, પૂતનાને મારી. રામ અવતારની અંદર જોવો, સૌથી પહેલા ભગવાને કોનો વધ કર્યો? તાટકા. ક્યાંય લેડીથી શરૂઆત કરી, અહીંયા લેડીથી. કેમ? ભગવાનને ખબર હશે કે કળિયુગમાં લેડીઝ ફર્સ્ટ ચાલતો છે, નિયમ ત્યાંથી આવ્યો હોય. બંને લીલામાં જો તો ભગવાને મારવાની શરૂઆત જે છે ને સ્ત્રીઓથી કરી છે. શું કામ? આચાર્યો કહે છે કે ભગવાનનો મૂળ ઉદ્દેશ્ય તો છે અસુરોને મારવા અને ધર્મની સ્થાપના. પણ ભગવાને વિચાર કર્યો કે અસુરોનું ઉત્પત્તિ સ્થાન જે છે પહેલા આને નષ્ટ કરી નાખો, પછી અસુરોને મારવી, એટલે નવા ઉત્પન્ન ન થાય. એટલા માટે નહીં તો આમ જો સૂર્યવંશમાં તો પ્રતિજ્ઞા હતી કે કોઈ સ્ત્રી કે બાળક ઉપર સૂર્યવંશી ક્યારેય હથિયાર ઉઠાવતા નથી. પણ પહેલા જ પૂતનાને મારી. ભગવાનને થોડોક સંકોચ થયો. વિશ્વામિત્રજીને પૂછ્યું, આ તો સ્ત્રી છે. વિશ્વામિત્ર કે સ્ત્રી છે પણ રાક્ષસી છે ને, ઉપાડો. પણ કારણ કે રાક્ષસોની જન્મદાત્રી આ છે, એને તો મૂળને પહેલા સમાપન કરો, પછી આગળ અસુરોનો સંહાર કરશું. તો ગોપીઓએ ત્યાં જઈને જોયું, અને તો હૃદયમાં એટલો ભય હતો. પુત્રના શરીર ઉપર ચડી સીડી મૂકીને, કારણ કે એટલું મોટું વિશાળ શરીર હતું. અને ભગવાનને ત્યાંથી લઈ અને ગોપીઓ નંદભવનમાં પહોંચે છે. અહીંયા ગોપીઓએ ભગવાનનું શુદ્ધિકરણ કર્યું, કારણ કે અસુર રાક્ષસીનો સ્પર્શ થયો છે ભગવાનને. અને એટલા માટે રાક્ષસનો સ્પર્શ થાય તો બાળકોની અંદર સ્વાભાવિક છે કોઈ ખરાબ શક્તિનો પ્રવેશ થવાની સંભાવના રહે. આપણે ત્યાં પણ ક્યારેક કોઈ ખરાબ શક્તિ બાળકમાં પ્રવેશ થાય તો એની નજર ઉતારીએ છીએ આપણે, હે ને? તો એ જ પ્રમાણે એ સમયમાં જે વિધિઓ હતી, યશોદાજી અને રોહિણીજીએ જોયું કે કૃષ્ણને કાંઈ થયું નથી, સલામત છે, ત્યારે એના જીવમાં જીવ આવ્યો કે હાશ હવે કૃષ્ણ સલામત છે. સૌથી પહેલા એ રાક્ષસીના પ્રભાવને દૂર કરવા ગાયનું પૂંછડું ફેરવું ભગવાનના પૂરા શરીર ઉપર. ગાયની પૂંછ જે છે ને, પૂંછ એટલે પૂંછના જે વાળ છે ને, આ કોઈ પણ નજર ઉતારવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ગૌમાતા પાસે લઈને કોઈ બાળકને પૂંછડું ફેરવી દેનો ઉપર, બધા અનિષ્ટ બધી બાધાઓથી બાળક મુક્ત થઈ જાય. આનો પ્રયોગ ભગવાન ઉપર થઈ રહ્યો છે. જેટલા જેટલા ઉપાય ખબર હતી બ્રજવાસીઓને, આ બધા ઉપાયો કર્યા. જ્યાં ગાયનું ચરણ પડ્યું છે એવી રજને ઉઠાવી અને ભગવાન કૃષ્ણના આખા શરીર ઉપર રજ લગાવવામાં આવી. પછી ગૌમૂત્રથી ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું અને બારે અંગોની અંદર તિલક લગાવ્યું. શેનાથી? ગાયના છાણથી. જો સ્નાન ગૌમૂત્રથી, પછી ગોરજથી અને પછી ગોબરથી, હરેક વસ્તુ ગાયની. કારણ કે ગૌ માતા છે અને ગૌ માતા જે છે ને એ બ્રહ્માજીની સૃષ્ટિ બહારનો સર્જન છે. 84 લાખ યોનિઓમાં ગૌ માતાનો સમાવેશ નથી. કારણ કે આ બ્રહ્માની સૃષ્ટિનું સર્જન નથી, આ ભગવાનની સૃષ્ટિનું સર્જન છે ગૌ માતા જે છે. અને એટલા માટે એના અંગોથી નીકળેલી ગાયની હરેક વસ્તુ પવિત્ર છે. તમે ઘણીવાર લોકોને પ્રશ્ન થાય કે તો ભેંસનો હું વાંક જાય, અથવા કોઈ અન્ય પશુ એનો મળ ક્યારેય ક્યાંય પ્રયોગ નથી થયો. જુઓ, પ્રશ્નો તો ત્યાં સુધી થયા કે બ્રાહ્મણ ગમે એટલો પવિત્ર હોય છતાં એનો મળ પવિત્ર, પણ ગાયનું ગોબર જે છે, ગૌમૂત્ર જે છે, આ જ પવિત્ર છે. કારણ આ ડાયરેક્ટ ભગવાનનું સર્જન છે. વેદ કહે છે આ પવિત્ર છે. એટલે અન્ય પશુઓના મળને આપણે પવિત્ર નથી માનતા. કારણ કે એકવાર એક મહાત્મા વિદેશ ગયા અને પ્રશ્ન પૂછવામાં આવ્યો
કે તમારા મતે આ દુનિયામાં શ્રેષ્ઠ પશુ કયું છે? બોલે ભેંસ. તો કે તમે ભારત થી આવો છો ને, ભારત વાળા તો ગાય ને બહુ માને. બોલે તમે પશુનું પૂછ્યું ને, ગાય અમારી માતા છે. તમે પશુનું પૂછો તો પશુમાં તો ભેંસ શ્રેષ્ઠ છે, ગાય અમારી માં છે. વિચાર કરો, જે ગાયના પદાર્થોથી સ્વયં ભગવાન પોતાને પવિત્ર માને છે, અને દુર્ભાગ્ય જુઓ કે એ ગાયોની રક્ષા કરવા વાળો આજે ભારતમાં કોઈ નથી. ગાયો રસ્તા ઉપર રખડે, પ્લાસ્ટિક ખાય, આનો કચરો ખાય. ભારતવાસીઓનું આ દુર્ભાગ્ય છે, અને આપણા જીવનમાં દુઃખનું એક કારણ આ પણ છે. પણ કર્મો તો છે જ, પણ સાથે ગાયોની દશા જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી સુખ શાંતિ આ બધું ભૂલી જાઓ. આર્થિક વિકાસ ગમે એટલો કરી લ્યો, પણ સુખ ક્યારેય આવવાનું નથી. તો દ્વાદશ અંગોમાં ખૂબ સુંદર તિલક લગાવ્યા, અને આ રીતે ભગવાનની રક્ષા ભગવાનના નામથી કરવામાં આવી છે. તમે જુઓ, ભક્તો જ્યારે પોતાના શરીર ઉપર તિલક ધારણ કરે છે તો એ હરેક તિલકના પણ એક મંત્ર છે. જેવી રીતે કપાળમાં તિલક કરતો હોય ઓમ કેશવાય નમઃ, ભગવાન કેશવ કપાળના ભાગથી મારી રક્ષા કરે, અથવા તો ઓમ કેશવાય નમઃ દ્વારા ભગવાન કેશવ મારા કપાળના ભાગમાં અવતરિત થાય, સ્થાન ગ્રહણ કરે. તો આ મંત્ર દ્વારા જ્યારે કોઈ તિલક ધારણ, એક બાર દેખાય છે ને, બાર અંગો ઉપર તિલક હોય, દ્વાદશ તિલક જેને કહેવામાં આવે છે, ભગવાનને પણ દ્વાદશ અંગો ઉપર તિલક લગાવવામાં આવ્યા છે. તો ભગવાનને મંત્ર દ્વારા જ્યારે પોતાના શરીર ઉપર કોઈ સ્થાપિત કરે, એનો અર્થ ભગવાન જ્યાં સ્થાપિત થાય તો એ તો મંદિર થઈ જાય. તો તિલક અને તુલસી ધારણ કરેલો કોઈ વૈષ્ણવ છે, આનું કોઈ દર્શન કરે તો એને સાક્ષાત વિષ્ણુ મંદિરનું દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થઈ જાય. બાર અંગણ બહુ મહિમા છે. સ્માર્ત લોકો જે છે એ કહે છે કે આ હું લાકડા પહેરવાથી કઈ ભગવાન મળશે, ટીલા કરવાથી ભગવાન મળશે. આવું બોલે ને તે આપણે શરમાઈ જઈ. આ બંધ કરો એ કે લોકો મજાક કરે છે આપણી. પણ અમે કીધું એમ, આપણો ભાવ આપણી દ્રઢતા એવી હોવી જોઈએ કે એ મજાક કરવા વાળા એક દિવસ તમને પ્રણામ કરતા થઈ જાય. માની લો કોઈએ તમારી મજાક કરી તિલકની, તમે બંધ કરી દીધું તો ઓલા તો ઓર જોરમાં આવી જાય કે જો આપણે કીધું ને થઈ ગયું ને બંધ, એમ બહુ મોટો ભગત બનીને ફરતો. આપણે તિલક કે તુલસીનો ત્યાગ કરીએ ને તો આ તો ભગવાનની હાર છે, અને કાં તો પછી આપણે પોતાને ભક્ત કહેવાનો કોઈ અધિકાર નથી. ઘણા પૂછે તિલક અને તુલસી શું કામ ધારણ કરો છો? તો પુરાણોમાં તો અનેક કથાઓ છે કે ભાઈ તુલસી ધારણ કરો તો યમરાજજીના દૂતો ન આવે. આપણે યમદૂતોની તો વાટ જોવાની જ નથી આપણે, કારણ કે હરે કૃષ્ણ મહામંત્ર છે તો સ્વપ્ને અપી ન પશ્યતિ, એ તો સ્વપ્નમાં આવવાનું નથી, રિયલની તો વાત જવા દો. તો તિલક તુલસી એટલે ધારણ કરીએ છીએ કારણ કે આ કૃષ્ણને ગમે છે. શાસ્ત્રોના કારણો છે, પણ વૈષ્ણવો કાંઈ પણ કરે ને એનું એક જ કારણ છે. શું છે? કૃષ્ણને ગમે એ કરવાનું છે. તો કોઈ તિલક ધારણ કરે, તુલસી ધારણ કરે, આ ભગવાનને અતિ પ્રિય છે. એટલા માટે આપણે પણ તિલક અને તુલસી ધારણ કરવું જોઈએ, પણ નિયમ પ્રમાણે. નિયમ શું છે? ચાર નિયમ જે બતાવવામાં આવ્યા છે પ્રથમ સ્કંદમાં, જુગાર, નશો, માંસાહાર, વ્યભિચાર, આ ચારેય વસ્તુનો તમે ત્યાગ કરો તો જ તમારે તિલક અને તુલસી ધારણ કરવું જોઈએ. જે વ્યક્તિ આ ચાર નિયમ પાલન નથી કરતા એણે તિલક કે તુલસી ક્યારેય ધારણ કરવું જોઈએ નહીં, કારણ કે એ ફેશન થઈ જાય. ઘણા લોકો જો આમ ગળા માળા બહુ સારી લાગે, હો હાલો ને આપણે પહેરી લઈ, અને માળાનું શું છે, માર્કેટમાંથી લઈ આવો 30-40 હો 200 ની પહેરી લ્યો,
આપણે અમને ઘણી વાર ભ્રમ થાય જોઈએ, ખરું આટલા બધા ભક્તો વધી ગયા છે આપણા, પણ એ શું છે ફેશન માટે ધારણ કરી હોય, પણ નિયમ ખબર નથી ને તો અપરાધ થશે. ચાર નિયમોને યદિ તમે દ્રઢતાથી પાલન કરો છો તો તમે તિલક અને તુલસીના અધિકારી છો. નહીંતર વિચાર કરો, તિલક કરીને પાનના ગલ્લે ઊભા હોય અને હાથમાં માવો જોડતા હોય, આ તો વિચિત્ર છે ને, જોવાવાળા નહીં થાય ખરું. તિલક કર્યું છે, તુલસી ધારણ કર્યું છે અને પાછો માવો ખાય છે. અને ઘણી વાર એક વિચાર આવે, આજે માવાવાળા જે છે ને એ તો ભગવાનનો અભિષેક રોજ કરે, કારણ કે પેલું ત્રિકાળ સંધ્યા છે ને, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યેતુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. તો કરાગ્રે વસતે લક્ષ્મી, કરના અગ્ર ભાગમાં લક્ષ્મીનો વાસ છે, અને કર મૂલે સરસ્વતી, અને કર મધ્ય ગોવિંદ. તો એટલે માવ લઈને તૈણીનો અભિષેક કરતા હોય, એના હાથમાં જે રસ બને રોજ ભગવાનનો અભિષેક કરે છે આ રીતે, અને એ ઉચિત નથી ને. કારણ કે લોકો નિંદા પણ કરશે કે તમે કેવા ભક્ત છો, તમે તિલક તુલસી ધારણ કરો છો મતલબ ભગવાનને શરણાગત પણ છો, અને એક બાજુ તમે સંસારને પણ શરણાગત છો. તો આ તો બહુ વિચિત્ર વસ્તુ બની છે. એટલા માટે નિયમ જો જીવનમાં છે, જો વૈષ્ણવ બનવું છે ને, તિલક અને તુલસી એ કૃષ્ણની પ્રસન્નતા માટે છે. આ કોઈ ફેશન નથી કે આપણે આમ બહુ હારા લાગવી, એ હાટું નથી. ભગવાનને પ્રિય થવું છે તો ભગવાનને પ્રિય છે એ કરવું પણ પડશે ને. આપણે જેને પ્રેમ કરીએ તો ભાઈ પ્રેમીને જે ગમે એ જ કરવું પડે ને. તો આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ તો ભગવાનને શું ગમે છે, તો કે વ્યસન કરે એ ભગવાનને ગમતો નથી, નશો કરે એ ભગવાનને ગમતો નથી, વ્યભિચાર જુગાર આવી બધી જે આદતો છે એ ભગવાનને ગમતી નથી. અને એટલા માટે જે કૃષ્ણને નથી ગમતો એ આપણને ક્યારેય ગમવું જોઈએ નહીં. મૂળ ભાવ આ છે, નહીતર પછી ખબર નથી આપણે કઈ કઈ વસ્તુઓથી ભગવાનને હું હું અર્પિત કરતા રહેશું. અજ્ઞાનમાં કરેલું કાર્ય ક્યારેક ક્યારેક અપરાધ પ્રતિ દોરી જાય છે. એટલા માટે કાંઈ પણ વસ્તુ કરો એની જાણકારી પહેલા જરૂરી છે, તત્વ જાણવું જરૂરી છે. તો સુંદર ભગવાનનો અભિષેક ગોપીઓએ કર્યો ભગવાનના શુદ્ધિકરણ માટે. આચાર્યો બહુ સુંદર ભાવ લખે છે, જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા, પોતાના મનના ભાવથી જેવી રીતે ગોપીઓ ભગવાનને સ્નાન કરાવી રહી છે, શુદ્ધિકરણ કરી રહી છે, તમે પણ કરો મનના ભાવથી. યમુના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવો શામળા, હળવે હાથે અંગો છોડી લાડ લડાવો 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 શામળા, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા, કરાવો
बड़ा આપો વસ્ત્રો પીળુ પીતાંબર પ્યારમાં આપો વસ્ત્રો પીળુ પીતાંબર પ્યારમાં અંગોલો છે આપો વસ્ત્રો પીળુ પીતાંબર પ્યારમાં તેલ સુગંધી નાખે આપો વાકડિયા તુજ વાળમાં તેલ સુગંધી નાખી આપો વાકડિયા તુજ વાળમાં તેલ સુગંધી નાખે આપો વાકડિયા તુજ વાળમાં વાળિયા તુજ યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા કુમકુમ કેરા તિલક સજાવો પ્રીતમ તારા ભાલમાં કુમકુમ કેરા તિલક સજાવો પ્રીતમ તારા ભાલમાં કુમકુમ કેરા તિલક સજાવો પ્રીતમ તારા ભાલમાં કુમકુમકેરા તિલક સજાવો પ્રીતમ તારા ભાલમાં અલબેલિયા ખોમા આંજો અંજન મારા વાલમાં અલબેલિયા ખોમા અંજન મારા વાલમાં અલબેલિયા ખોમાં જો અંજન મારા વાલમાં અલબેલિયા ખોમાં અંજન મારા વાલમાં જમના જળમાં કેસર ધોળી સ્નાન કરાવો શામળા ના જળમાં કેસર ધોળી સ્નાન કરાવો શામળા Thank you.
હસતી જાઓ વાટે ઘાટે, નાચી ઉઠો તાનમાં. હસતી જાઓ વાટે વાટે, નાચી ઉઠો તાનમાં. હસતી જાઓ વાટે ઘાટે, નાચી ઉઠો તાનમાં. હસતી જાઓ વાટે વાટે, નાચી ઉઠો તાનમાં. નજર ન લાગે મારા શ્યામ સુંદર ને, લાગે મારા શ્યામ સુંદર ને. નજર ન લાગે મારા શ્યામ સુંદર ને, લાગે મારા શ્યામ સુંદર. ટપકા કરી દઉં ગાલમાં, ટપકા કરી દઉં ગાલમાં. આ ટપકા કરી દઉં ગાલમાં, ટપકા કરી દઉં ગાલમાં. જમના જળમાં કેસર ધોળે સ્નાન કરાવો શામળા. જમના જળમાં કેસર ધોળે સ્નાન કરાવો શામળા. પગમાં ઝાંઝર ઝુમ ઝુમ વાગે, ઘરમાં કંકણ વાલમાં. પગમાં ઝાંઝર ઝુમ ઝુમ વાગે, ઘરમાં કંકણ વાલમાં. પગમાં ઝાંઝર ઝુમ ઝુમ વાગે, ઘરમાં કંકણ વાલમાં. ઝાંઝર ઝુણ ઝુણ વાગે, ઘરમાં કંકણ વાલમાં. કંઠે માળા કાને કુંડળ, ચિતડો ચોરે ચાલમાં. કંઠે માળા કાને કુંડળ, ચિતડો ચોરે ચાલમાં. કંઠે માળા કાને કુંડળ, ચિતડું ચોરે ચાલમાં. કંઠે માળા કાને કુંડળ, ચિતડું ચોરે ચાલમાં. યમુના જળમાં કેસર ધોળે સ્નાન કરાવો શામળા. મોર મુકુટ માથે પહેરાવો, મુરલી આપો હાથમાં. મોર મુકુટ માથે પહેરાવો, મુરલી આપો હાથમાં. મોર મુકુટ માથે પહેરાવો, મુરલી આપો હાથમાં. મોર મુકુટ માથે પહેરાવો,
मुरली आपो हाथ मा कृष्ण तारी निरखी शोभा वारी जाओ तारा वाल मा कृष्ण तारो निरखी शोभा वारी जाओ यमुना जल मा केसर घोड़ी स्नान कराओ श्यामला यमुना जल मा केसर घोड़ी स्नान कराओ श्यामला यमुना जल मा केसर घोड़ी स्नान कराओ श्यामला हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय राधा राधा गोविंद राधे जय राधा गोविंद राधा गोविंद राधे जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल भवन मंगल हरि नाम संकीर्तन के નામ દ્વારા ગોપીઓએ સ્નેહવશ ભગવાન કૃષ્ણની રક્ષા કરવાનો પ્રયાસ કર્યો. માતા યશોદા પાય ઇત્વા સ્તનમ માતા સન્યવેશયા દત્મજ. અહીંયા પણ સુખદેવ ગોસ્વામી કહે છે યશોદાજી પોતાના આત્મજ ભગવાન કૃષ્ણને સ્તનપાન કરાવી રહ્યા છે. અને એ સમયે તાવન આદયો ગોપા મથુરાયા વ્રજમ ગતા વિલોક્ય પુતના દેહમ બભોર ઇતિ વિસ્મિતા. આ સમયે નંદ મહારાજ મથુરાથી ગોકુળની અંદર પાછા ફર્યા અને એ પુતનાનું વિશાળ શરીર પડેલું જોયું રસ્તામાં. નંદ મહારાજના મનમાં વિચાર થયો કે નિશ્ચિત વસુદેવજી પૂર્વ જીવનમાં કોઈ ઋષિ મુનિ હશે, કારણ કે એને કીધું ગોકુળમાં ઉત્પાત થઈ રહ્યો છે અને નિશ્ચિત કંઈક તો ઉત્પાત થયો છે આટલી મોટી વિશાળ રાક્ષસી. નંદ મહારાજે કીધું એક કામ કરો, આની અંત્યેષ્ટિ ક્રિયા કરો. પણ એ કે આવડી મોટી ચિતા અને ઉપાડીને ચિતા મૂકવી કેમ? તો કે કામ કરો, એના શરીરના ટુકડા કરો. પૂતનાના શરીરને કુહાડી દ્વારા કાપ્યું
અને નાના નાના ટુકડા હજારો ચિતાઓ બની અને એને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો. પણ એક આશ્ચર્ય થયું કે એના શરીરના બળવાથી જે ધુમાડો નીકળ્યો એમાંથી અગરોની સુગંધ નીકળવા લાગી. તમે જો આ સંસારમાં કોઈ વ્યક્તિને ચિતા ઉપર બાળો ને તો હાડ માણસના બળવાથી દુર્ગંધ નીકળે, પણ પૂતનાના શરીરથી સુગંધ નીકળે છે. કારણ ભગવાનના અધરનો સ્પર્શ પ્રાપ્ત થયો છે. અને એટલા માટે આ પૂતના, વિચાર કરો, એને તો દિવ્ય ગતિ પ્રાપ્ત થઈ, પણ ભગવાનના સ્પર્શથી એનું શરીર પણ એટલું દિવ્ય થઈ ગયું છે. 6 દિવસની ઉંમરમાં ભગવાને આ લીલા કરી પોતાના હોઠથી આ પૂતનાનો ઉદ્ધાર કર્યો ભગવાને, એ પૂતનાનો વધ કર્યો. કોઈ અસ્ત્ર નહીં, કોઈ શસ્ત્ર નહીં. અને જો બ્રજમાં ભગવાને શસ્ત્રનો પ્રયોગ કર્યો જ નથી, કોઈકને હોઠથી, કોઈકને લાતથી, કોઈકને ઢીકાથી, એમ જ માન નહીં, કોઈ શસ્ત્ર નહીં. શસ્ત્રનો પ્રારંભ મથુરા ગયા પછી થયો. તો આ રીતે સુખદેવજી કહે છે કે વિચારણીય વાત ઈ છે, યાતુ ધાન્ય પી સા સ્વર્ગમ અવાપ જનની ગતિમ કૃષ્ણ ભુક્ત સ્તન ક્ષીરા કેમો ગાવોનું માતર. જો પોતાના સ્તન ઉપર કાલકૂટ વિષ પીવડાવવા વાળી આ પૂતનાને ભગવાને જો આ ગતિ આપી હોય તો પછી વિચાર કરો કે જે ગાયનું દૂધ ભગવાને પ્રેમથી પીધું છે બ્રજમાં, જે માતાઓના, જે ગોપીઓના દૂધનું પાન ભગવાને કર્યું છે, તો વિચાર કરો એ માતાઓની તો વાત શું છે જેને ભગવાને પ્રેમથી સ્વીકાર્યું છે. આ અદ્ભુત બ્રજવાસીઓનું સૌભાગ્ય છે. ય એતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમ અદ્ભુતમ શૃણુયાત યદૃચ્છયા મર્ત્યો ગોવિંદે લભતે રતિ. આ લીલાનું ફળ શું છે? સુખદેવજી કહે છે કે આ પૂતના મોક્ષ કથા જે ભગવાન કૃષ્ણની બાળ લીલા છે, જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું શ્રવણ કરે અને ભગવાન પ્રતિ પ્રેમ પ્રાપ્ત થાય છે. આવી દિવ્ય લીલા છે. પણ જો ઘણીવાર આપણને લીલામાં બહુ આનંદ નો આવે, આનું કારણ છે ખબર? જ્યાં સુધી હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ ન હોય ત્યાં સુધી લીલા જે છે ને ચિત્તને આકર્ષિત ન કરે. જે પ્રમાણે ભાગવતના શ્લોકોએ સુખદેવજીના ચિત્તને આકર્ષિત કર્યું છે, જે પ્રમાણે કૃષ્ણ લીલા પરીક્ષિત મહારાજના ચિત્તને આકર્ષિત કરે છે, આવું આપણું ચિત્ત આ લીલાઓ આકર્ષિત કરતી. કારણ કે આપણે રોગી છીએ, હજી શુદ્ધ કૃષ્ણ ભાવનામૃત હજી આપણને પ્રાપ્ત થયું, અને જ્યારે થઈ જશે ને ત્યારે આ કૃષ્ણ લીલા વગર એક ક્ષણ પણ આપણે નહીં રહી શકીએ. દશમ સ્કંદના પ્રારંભમાં જે વાત આપણે કરી કાલે કે તત્વ જ્ઞાની યોગીઓને આકર્ષિત કરે, ભક્તને પણ તત્વ આકર્ષિત કરે, પણ લીલા જે છે ને એ કેવલ શુદ્ધ ભક્તને આકર્ષિત કરે. એને રસ લીલાઓમાં એ જ લઈ શકે, બાકી શ્રવણ તો બધા લોકો કરે છે. દશમ સ્કંદ ઉપર કથાઓ નથી થતી એવું નથી, બધા લોકો સાંભળે, પણ એ લીલામાં રસ જે આવી રહ્યો છે ને એ રસનું આસ્વાદન એક શુદ્ધ ભક્ત કરી શકે. પ્રભુપાદ કહે છે જેમ એક ભ્રમર, કુશળ ભ્રમર ફૂલમાંથી રસનું આસ્વાદન કરે, એને ગુલાબ હોય તો એમાંથી ગુલાબનો રસ લઈ લે, કમળમાંથી કમળનો રસ લઈ લે અને સુંદર મધ બનાવે. પણ આપણને કીધું એક ફૂલમાંથી રસ તમે લ્યો તો આપણે લઈ શકીએ? અને આ ગુલાબનું ફૂલ આપે કોઈને કે આમાંથી રસ લ્યો, તમે પાંદડી ચાવી જાય કંઈક નીકળે, આપણને તૂરું લાગે, ડાયરેક્ટ ચાવી જાય તેવું થાય ને. ભલે આપણે મનુષ્યો છીએ પણ આપણી પાસે શક્તિ નથી જે ભ્રમર પાસે છે, એમ જે ભાગવતના જે કુશળ ભ્રમરો છે એ આમાંથી રસ આસ્વાદન કરે છે. અને બાકીના તૂરું લાગે થોડું, પણ વાંધો નથી. કારણ કે ધીરે ધીરે જેમ જેમ ભ્રમર બાજુ હે ને, અને જો ભમરો બને ક્યાંથી તમને ખબર,
તેમ ભ્રમર ને કોઈ દી જન્મ લેતા જોયો છે? ભમરો જન્મે ઈયળ જે હોય ને ઈયળ જ ભમરો બને. પછી સુખદેવજી કહે છે ભાગવત, ઈયળ ને ભમરો પકડે અને એના દરમાં મૂકી દે અને ઈયળ એટલી ભયભીત થઈ જાય કે ભ્રમરનું ચિંતન કરવા લાગે, ચિંતન કરવા લાગે, અને ઈયળ ભ્રમરનું ચિંતન કરતા કરતા ઈયળ ભમરો થઈ જાય. આ સમજભાઈ ગામડે રહેવું પડ્યો. હા, કારણ કે એ ભમરાના જે પેલા બને હોય ને દિવાલ ઉપર દર, એના ત્યાં સુરત તો નહીં, લગભગ નથી જોવામાં આવતા, પણ ગામડે હોય આ ઈળમાંથી ભમરો બને. એવી રીતે કોઈ ભગવાન કૃષ્ણનું ચિંતન કરતા કરતા, ભગવાનની અવતાર કથાઓનું ચિંતન કરતા કરતા સામાન્ય મનુષ્યમાંથી કૃષ્ણ પ્રેમીના સ્તર સુધી એ પણ પરિવર્તિત થઈ જાય, જેમ ભ્રમર પરિવર્તિત થાય. તો જેમ જેમ ભગવાનના નામરૂપ ગુણ લીલાને કોઈ શ્રવણ કરવાનો અભ્યાસ કરે એમ આ લીલાઓ પ્રત્યેની રુચિ વધતી જાય, લીલાઓ પ્રત્યેની જાગૃતતા વધતી જાય. એટલે આ કૃષ્ણ લીલાઓને પાછળ રાખવામાં આવી છે, કારણ કે આની યોગ્યતા તૈયાર કરવી પડશે ને. નહીં તો આ દશમ સ્કંદમાં આવું છે, નકરી વાર્તાઓ છે, ભગવાન અહીંથી અહીં ગયા, અહીંથી આમ કર્યું, એવું નથી. કુશળ ભ્રમર જો બનશું ભાગવતના તો રસ મળશે. એટલે જો ભાગવતમાં એક ગીત છે, એનું નામ છે ભ્રમર ગીત. ભ્રમરનો બહુ મોટો સંબંધ છે ભગવાનની લીલાઓથી. તો કુશળ ભ્રમર બનશો તો આ રસ પ્રાપ્ત થશે, અને આ રસ એકવાર જેને પ્રાપ્ત થઈ ગયો એના માટે સંસાર રસ હંમેશા માટે સુકાઈ જશે. ભાગવત રસ જે પ્રાપ્ત કરે છે ને એને સાંસારિક રસ હંમેશા માટે સુકાઈ જાય. એટલે મેં તને નરસિંહ કીધું, એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે સુખદેવ જોગી, કાંઈક જાણે છે નરસિંહ ભોગી. એને આ કથાનો રસ શું છે કોને ખબર? શિવજીને પૂછો કથા શું છે. સુખદેવ ગોસ્વામી જાણે છે આ ભાગવતને, અને એટલે ડૂબેલા રહે છે એ ભાગવતને. એમ આપણને ગંગાજીમાં ડૂબવાની ઈચ્છા થાય ને, એમ સુખદેવજી નિરંતર ભાગવત રૂપી સમુદ્રમાં ડૂબતા રહે છે. અને જો શાસ્ત્રોમાં એ પણ શ્લોકો છે, ભગવાન શિવને પૂછવામાં આવ્યું કે ભાગવત કોણ કોણ જાણે છે, કહે છે અહમ વેત્તિ શુકો વેત્તિ. એક તો હું જાણું છું, બીજું સુખદેવજી જાણે છે, સકલમ શ્રીધરો વેત્તિ. અને કળિયુગમાં યદિ કોઈ ભાગવતને જાણે છે તો એ શ્રીધર સ્વામી છે, એ ભાગવતના પ્રથમ ટીકાકાર છે. શિવજી કહે છે તો વ્યાસદેવ બોલે, વ્યાસ વેત્તિ ન વેત્તિવા, વ્યાસદેવ જાણે છે કે નહીં એમાં શંકા છે. આ દિવ્ય ભાગવત છે. આપણને એમ થાય આને જાણવું એમાં શું છે, વાંચવા માંડો લીલાઓ યાદ કરી લો, એવી રીતે નહીં થાય. જેમ એક કુશળ ભ્રમર ફૂલના રસને ગ્રહણ કરે એને શક્તિ પ્રાપ્ત થઈ છે, એમ ભગવાનના નામ રૂપ ગુણ લીલાના સ્મરણ ચિંતન દ્વારા કોઈ જીવ આ શક્તિ પ્રાપ્ત કરે છે, જે આ ભાગવત રૂપી પુષ્પના રસને આસ્વાદન કરી શકે. સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ સુંદર બાળ લીલાઓ કરી, અને આ બાળ લીલાઓનું પ્રયોજન શું છે? જો કોઈ પણ વ્યક્તિના મનમાં એવું હોય કે એને કામનાઓ બહુ પીડા આપે છે, કામ જેને બહુ પીડિત કરે છે, તો કામનો નાશ કરવા માટે ભગવાનની બાળ લીલાઓનું શ્રવણ કરવું જોઈએ. જે ભગવાન કૃષ્ણની આ બાળ લીલાઓને સાંભળે ને એની કામના નષ્ટ થઈ જાય. તો આ પણ જરૂરી છે, કારણ કે કળિયુગમાં તો કામનાઓથી ચિત્ત ભર્યા છે, તો એનો નાશ તો બાળલીલા આપણા માટે વિશેષ જરૂરી છે. ભગવાનની બાળલીલાનું શ્રવણ કરતા હોય ને તો સ્વાભાવિક રૂપમાં ભગવાન તરફ એક પુત્રનો ભાવ ઉત્પન્ન થાય, અને પુત્રના ભાવથી જ્યારે કોઈ ચિંતન સ્મરણ કરે છે ને ત્યારે કામનાઓ નષ્ટ થાય છે. સુખદેવ ગોસ્વામી કહે છે ભગવાનનો જન્મોત્સવ મનાવી રહ્યા હતા આ બ્રજવાસીઓ, અને
ત્યારબાદ એક ઉત્સવ આવ્યો, ભગવાનનું પડખું બદલવાનો ઉત્સવ. પહેલી વાર જયારે ભગવાન પડખું ફેરવું, બાળક જયારે પહેલી વાર હાથે પડખું ફરે ને, જો એનો એક ઉત્સવ હોય. હવે આપણે ત્યાં તો આ છોકરા મોટા ક્યાં થઈ જાય એ ખબર ન પડે, એમ કારણ કે આપણે નકર આપણું ધ્યાન ડાયપર બદલવામાં જ હોય. અહીંયા જો ભગવાન પડખું ફરે છે તો એનો પણ એક ઉત્સવ છે વ્રજમાં. વિચારો ભારત વર્ષના એ બાળકોનું શું સૌભાગ્ય હતું કે જેના પણ આ બધું છે ને ગામ હોય ને તો થાય, કારણ કે સુરતમાં ટાઈમ જ નથી. નવરાઈ હોવી જોઈએ ને, મને લાગે આ છોકરાઓને બિચારાને બર્થડે સિવાય કઈ બીજું ભાગમાં નહીં આવતું હોય સુરતમાં, એમ. અને બર્થડે તો ઓલી વિચિત્ર પ્રકારની, એમ. હવે તો બધી કઈક નીકળી છે ને મારવાની ને પીટવાની ને એવી. કેટલું અંગ્રેજ કલ્ચર ઝડપથી બાળકોના માનસ ઉપર અસર કરી રહ્યું છે. જો જન્મદિવસ કેવો હોવો જોઈએ ભારત વર્ષમાં, કે તમે જે બાળકનો જન્મદિવસ છે એ સવારે વહેલા ઉઠે, મંગળ આરતી કરે, મંદિરે જાય, બધા ભક્તોને પ્રણામ કરે, એના આશીર્વાદ લે, ઘરે તમે કીર્તન રાખો અથવા ઘરે ભગવત કથાનું આયોજન કરો, ભક્તોને પ્રસાદ આપો, એને આ ભારતીય બર્થડે છે. અને એ સવારથી ચાલુ થાય, અને આ વિદેશ બર્થડે જે છે એ રાતે ચાલુ થાય, હા 12 વાગ્યા પછી. એને આપણે કેટલા અંગ્રેજોના ગુલામ છીએ હજી, એને શરીરને ભલે આઝાદી 47માં મળી ગઈ, મન હજી એનો ગુલામ છે. આ ગુલામી જયારે નીકળશે ને ત્યારે એવું લાગશે કે આપણે વાસ્તવમાં સ્વતંત્ર થયા છીએ. અને એ સ્વતંત્રતા પણ કોઈ સ્વતંત્રતા નથી. જો ભક્તિ સિદ્ધાંત સરસ્વતીને જયારે પહેલી વાર પ્રભુપાદજી મળ્યા તો ભક્તિ સિદ્ધાંત મહારાજે કીધું કે તમે પ્રચાર કરો પશ્ચિમના દેશોમાં, જેને ઇંગ્લિશ સારું જાણો છો. તો પ્રભુપાદ કહે છે આપણે તો હજી ગુલામ છીએ, પહેલા ભારતને આઝાદ કરશું પછી ચૈતન્ય મહાપ્રભુનો સંદેશ પ્રચાર કરશું. ત્યારે ભક્તિ સિદ્ધાંત મહારાજ સમજાવે છે કે કોઈ એક રાષ્ટ્ર કે કોઈ એક સરકારથી મુક્ત થવું એ સ્વતંત્રતા નથી. અસલી સ્વતંત્રતા છે માયાથી બંધાયેલા આત્માને મુક્ત કરી અને ભગવાનના ચરણ સુધી લઈ જાવ. એટલા માટે રાહ ન જોવો કે ભારત આઝાદ થાય પછી બધું સુખી હશે ને પછી બધું હરખું થાય ને ત્યારે પ્રચાર કરશો. કેમ? તો કે સરકારો બદલતી રહેશે, સમસ્યા ની યાદ રહેવાની. અને હકીકત ભારતવાળા બહુ વહેમમાં હતા કે આપણે આઝાદ થઈ જાવ ને તો સુખી થઈ જાવ. ત્યાં ખાલી સરકાર બદલી, ત્યારે અંગ્રેજ સરકાર હતી, હવે ભારત સરકાર છે, પણ કામ તો એનું ઈ છે. એટલે કોઈ મહત્વપૂર્ણ નથી, સૌથી મહત્વપૂર્ણ છે આત્માને બંધનમાંથી મુક્ત કરવો, અસલી સ્વતંત્રતા છે. એટલા માટે ઘણીવાર આપણે લોકોને કહીએ ને ભજન કરો, ભક્તિ કરો, તમને ખબર છે આ સમાજમાં કેટલા પ્રોબ્લેમ છે, સમાજમાં કેટલા વાંધા છે, અને તમે ભક્તિનું પહેલા આ સુધારો પછી ભજન. પણ એને ખબર નથી કે આ આખો સમાજ દુખી છે ભક્તિ વગર. જો બધા જ ભક્ત બની જાય તો બતાવો દૂષણ ક્યાં રહેશે? વ્યક્તિ પોતે જ બદલી ગયો તો વ્યક્તિથી સમાજ બને છે. જો બધા જ લોકો ભક્ત હોય તો કોણ કોને દુખી કરશે? પછી પ્રભુપાદ કહેતા કે અસલી શાંતિ સૂત્ર આ છે, ભક્ત બનો. આજે સમાજમાં લડાઈઓ એટલે છે કારણ કે એકબીજાને શત્રુ માને છે. પણ માની લો બધા તિલક ને માળા વાળા હોય એમ, કોણ કોની યાર લડાઈ કરશે? કારણ કે તરત વૈષ્ણવ અપરાધ લાગશે, ભાઈ એ રહેવા દેવા, તિલક તુલસી વાળા એટલે હાથ જ જોડવા પડે, પ્રભુજી એ રહેવા દેવા. એને અસલી શાંતિનું આ સૂત્ર છે ભજન. પણ આપણે હજી ઘણી ઘણી રીતે ગુલામ છીએ. એમાં એક આપણ છે, જન્મોત્સવ કેમ મનાવો એ આપણને ખબર નથી. બોલો, એ રીતે કોકનું કોપી કરીને લાવવાનું આપણે. આટલો આપણે સંસ્કૃતિથી દૂર થઈ ગયા છીએ.
એક જન્મદિવસ મનાવવા માટે પણ આપણે અંગ્રેજો ઉપર આધાર રાખવો પડે છે. અને ભારતીય નવ વર્ષ, આપણા બધા તહેવારો જુઓ સવારે શરૂ થાય. નવું વર્ષ હોય તો આપણે વહેલા જાગીએ, સુંદર તૈયાર થઈએ, મંદિરે જઈએ, પ્રણામ કરીએ એકબીજાને. આ આપણું નવું વર્ષ. અને એનું એન રાતે ટલ્લી થાવ, અને પછી વળી પોલીસના હાથે ચડો તો બે ચાર ધોકા ખાવ. આ કોઈ ઉજવણી છે? તમે ખાલી કમ્પેર કરો ભારતીય સંસ્કૃતિ અને જો કોઈ સંસ્કૃતિનો આપણે વિરોધ નથી કરવો, પણ સ્વીકારવા યોગ્ય શું છે? સવારે વહેલા જાગીને માતા પિતાને વંદન કરવા, ભગવાનને વંદન કરવા, વડીલોને પ્રણામ કરવા, આ વધારે ઉચિત છે કે મિત્રો સાથે નશો કરવો અને પાપ કરવું, એ વધારે ઉચિત છે? જો ભારતના એક એક તહેવારો ધીમે ધીમે એની ગરિમા ઓછી થતી જાય છે, અને આ પાશ્ચાત્ય અન્ય લોકોની અન્ય સંસ્કૃતિના તહેવારો વધતા જાય છે, અને પાછા બધા રાતના, કારણ કે તમોગુણી કલ્ચર છે. રાતનો સમય તમોગુણનો સમય, અને તમોગુણમાં ઉજવવામાં આવે છે એટલે એ તમોગુણી કલ્ચર. પણ ભારત તો ઉત્સવ પ્રધાન દેશ છે. અહીંયા તમે જુઓ ભારતની અંદર પ્રત્યેક ઉત્સવો જે છે ને એનો એક અલગ આનંદ છે. મહેતા નરસિંહ કહે છે ને કે ભારત ભૂમિમાં જન્મ આપણે કરો, નિત કીર્તન નિત ઓછવ નિરખવા નંદ કુમાર. અને આમ તો ભક્તોને તો રોજ જ આનંદ છે. એકવાર એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો, તમે આ ઈસ્કોન વાળા નવરાત્રી કેમ નથી કરતા? તમારા ભક્તોએ બહુ સારો જવાબ આપ્યો, તમે નવ દી નાચો, અમે બારે માસ. હે, અમારે રોજ નાચવાનું, અમારે રોજ નવરાત્રી છે, નવ દી શું કામ? આનંદ છે, ભક્તિ એટલે આનંદ સુખ. આ જીવનનું એક અલગ જ વિધાન છે. અને જુઓ ભગવાનની લીલાઓ પણ ઉત્સવ પ્રધાન છે. એક પડખું બદલ્યું ભગવાને તો એનો પણ ઉત્સવ થયો. અને એ સમયે ભગવાનના જન્મનું નક્ષત્ર પણ હતું. અને ઉત્સવ હોય ને ત્યારે સ્ત્રીઓનું વિશેષ કામ હોય, સજાવવું ઘરને, વ્યંજનો બનાવવા, મહેમાનોની દેખરેખ કરવી, અને સ્ત્રીઓનું કામ વધે તો મંગલ ગાન, સંગીત, મંત્રોચ્ચાર. અને યશોદાજીએ ભગવાન કૃષ્ણનો અભિષેક કર્યો આ ઉત્સવમાં. બ્રાહ્મણોનું પૂજન થયું, સન્માન, એમને અન્ન, વસ્ત્ર, માળા, ગાય, જે ઈચ્છાથી દાનમાં પદાર્થો આપ્યા, સ્વસ્તિ વાચન કરાવી. અને યશોદાજીને થયું કે લાલાને હવે ઊંઘ આવે છે, અને થયું કે એને સોવડાવી દઉં. પણ થોડી વારમાં ભગવાને આંખ ખોલી, આંખ ખોલી અને સ્તનપાન માટે રડવા લાગ્યા. ઈ સમયે યશોદાજીએ જોયું કે આને તો હું સોવડાવીને આવી છું, અને એ તો મહેમાનોની સેવામાં વ્યસ્ત થઈ ગયા, એટલે ભગવાનના રડવાનો અવાજ એને સંભળાણો નહીં. અને ભગવાન તો માંડ્યા પગ ઉછાળવા, અને પગ ઉછાળવા માંડ્યા તો યશોદાજીએ કૃષ્ણને સોવડાવ્યા ક્યાં ખબર? એક ગાડાની હેઠે. આખા નંદ ભવનમાં એમને ક્યાંય જગ્યા નહીં મળી, ગાડા હેઠે સોવડાવ્યા કૃષ્ણ. આંગણામાં એક ગાડું હતું, એમાં બહુ સામાન હતો, એમાં ભરેલું હતું આખું. તો યશોદાજીએ વિચાર કર્યો કે હમણાં તો ઘરમાં બહુ ભીડ છે, હું મહેમાનમાં વ્યસ્ત રહીશ તો લાલાનું ધ્યાન કોણ રાખશે? એટલે ગાડા હેઠે ઉડાવીને, ચાર પાંચ છોકરા હતા, પાંચ પાંચ વર્ષના, એને કીધું આનું ધ્યાન રાખજો, કારણ કે હજી પડખું ભરતા શીખ્યું એટલે જવાનો ક્યાંય નથી, પણ ધ્યાન રાખજો આનું. તો એ સોડાવીને વયા ગયા, ભગવાનને લાગી ભૂખ, અને મંડ્યા પગ ઉછાળવા. પગ ઉછાળતા પગનો અંગૂઠો અડી ગયો ગાડાને. ગાડાને અને ગાડું આકાશમાં એટલું ઊંચે જઈને ઉછળ્યું, અને પછી નીચે આવીને ધડામ દઈને પડ્યું, એવો અવાજ થયો, ગાડાનો ભાંગીને ભૂકો થઈ ગયો. અને બધા બ્રજવાસીઓને આવ્યા, અને આવીને ઓલા જે બાળકો હતા એને પૂછવા માંડ્યા, એ કે આ ગાડું કોણે તોડ્યું? એ કે આણે. એ કે પણ આજ પડખું ફરતા શીખ્યો છે, કોઈ વિશ્વાસ કરશે?
કે આટલા નાના એવા બાળકે આટલું, અને એ પાછું સામાનથી ભરેલું આખું ગાડું, અને એને એ ગાડું ઉછાળીને તોડી નાખ્યું છે. તો અહીંયા ભગવાને આ ગાડાની અંદર એક અસુરનો ઉદ્ધાર કર્યો છે. હિરણાક્ષનો પુત્ર હતો જેનું નામ હતું ઉત્કચ, અને બહુ બળવાન. તો એકવાર લોમસ ઋષિના આશ્રમમાં ઘૂસી ગયો અને વૃક્ષોને માંડ્યો તોડવા. લોમસ ઋષિએ ક્રોધિત થઈને શાપ આપી દીધો, તું દેહ રહિત થઈ જા, એટલે વાયુરૂપ થઈ ગયો. અને આ વાયુરૂપ અસુર જે છે એ ગાડામાં આવીને બેઠો. ભગવાનને જોયું કે આવી ગયો છે, લાત મારીને ગાડું ઉછાળી દીધું, તોડી નાખ્યું. અને ત્યારે ભગવાને આ ઉત્કચનો ઉદ્ધાર કર્યો, જેનું નામ થયું શકટાસુર. શકટ એટલે ગાડું, અસુર તો એ હતો જ, એમાં પ્રવેશ કર્યો. બાકી આનું નામ મૂળમાં તો ઉત્કચ છે, પણ અહીંયા સુખદેવ ગોસ્વામી એને શકટાસુરના રૂપમાં વર્ણિત કરે છે કે શકટાસુર આનો ભગવાને ઉદ્ધાર કર્યો. અને ત્યાર પછી બ્રજવાસીઓને વિશ્વાસ તો થયો નહીં કે ભાઈ આ કેવી રીતે થયું. બાળકો તો કહેતા નહીં, આણે આણે જ તોડ્યું છે, કોઈ માનવા તૈયાર નથી. યશોદાજીને થયું કે ભાઈ કોઈ મોટા ગ્રહોનો ઉત્પાત થઈ રહ્યો છે. પછી તો બ્રાહ્મણો પાસે શાંતિ પાઠ કરાવ્યો, એ ગાડાને પાછું સીધું કર્યું, ટાયર બાયર જુદા થઈ ગયા હતા, જે બધું હરખું કર્યું. મટકીઓ જે હતી દહીંની દૂધની તો બધું ફૂટી ગયું, વાસણ જે હતું અંદર. અને આ રીતે ખૂબ સુંદર મંત્રોચ્ચાર દ્વારા જે જે વિધિ વિધાનો હતા એને સંપન્ન કરવામાં આવ્યા. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. એક દિવસ એકદા આરોહમ આરૂઢમ લાલયંતી સુતમ સતી ગરીમાણમ શિશોવોઢમ ન સેહે ગિરી કુટવત. શું થયું કે યશોદાજી કૃષ્ણને પોતાના ખોળામાં લઈને બેઠા છે, અને એમાં બન્યું એવું કે ભગવાન કૃષ્ણને ખબર પડી કે એક ઓર અસુર આવી રહ્યો છે. તો ભગવાને પોતાનું વજન મંડ્યા વધારવા, અને વધારતા વધારતા એટલું વજન વધારી દીધું, યશોદાજીને થયું આટલો બધો ભારે કેમ થઈ ગયો ઘડી. તો કૃષ્ણને ઉઠાવીને નીચે મૂકી દીધા બાજુમાં, અને યશોદાજી એના કામમાં લાગ્યા. અને ત્યારે વંટોળના રૂપમાં ત્રિણાવર્ત આવ્યો અને એને ભગવાનને ઉપાડી લીધા. વંટોળની અંદર ભગવાન કૃષ્ણ વ્યાગે આકાશમાં ઊંચે, ભગવાનને પોતાના હાથેની ગરદન પકડી લીધી, અને ગરદન પકડી આ ત્રિણાવર્ત મંડ્યો અકળાવા. ભગવાને ઉપરથી એને નાખ્યો નીચે ધડામ. ત્રિણાવર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો. અને ત્યારે બ્રજવાસીઓને થયું કે આટલું મોટું જે વાવાઝોડું આવ્યું છે, હવે આ વાવાઝોડામાં કદાચ કૃષ્ણને કાંઈ ન થઈ ગયું હોય, કારણ કે યશોદાજી મૂકીને વહી ગયા અને પછી કૃષ્ણ ક્યાંય દેખાતા નથી. પણ જેવો તૃણાવર્તનો વધ થયો, વાવાઝોડું શાંત થયું, એ ભગવાન ભૂમિ ઉપર સૂતા સૂતા રમી રહ્યા છે. તો આ તૃણાવર્ત કોણ હતો? તો કહે છે એકવાર પાંડુ દેશમાં સહસ્ત્રાક્ષ નામનો એક રાજા હતો, પોતાની રાણીઓ સાથે નર્મદા કિનારે વિહાર કરી રહ્યો હતો. દુર્વાસા મુનિ ત્યાંથી નીકળ્યા, રાજાએ પ્રણામ ન કર્યા, અને દુર્વાસાને તમે જાણો છો સાક્ષાત શાપનો અવતાર છે, શાપ આપી દીધો તું રાક્ષસ થઈ જા. અને ચરણમાં પકડીને જ્યારે પ્રાર્થના કરી ત્યારે એને કીધું, જ્યારે ભગવાન કૃષ્ણનો સ્પર્શ થશે તને ત્યારે તું મુક્ત થઈ જઈશ. તો એ જે રાજા હતો એ તૃણાવર્તના રૂપમાં આવ્યો, ભગવાન કૃષ્ણના સ્પર્શથી એની મુક્તિ થઈ. અને આ રીતે એકદા અર્ભકમાદાય સ્વાંગમ આરોપ્ય ભામિની પ્રશ્નુતમ પાયયામાસ સ્તનમ સ્નેહ પરિપ્લુતા. યશોદાજી ભગવાન કૃષ્ણને ખોળામાં લઈને બેઠા છે, વાત્સલ્ય ભાવ એનામાં અતિ માત્રામાં પ્રકટ થયો, અને એ કૃષ્ણ પ્રત્યે એનો જે પ્રેમ છે દૂધના રૂપમાં વહી રહ્યો છે. ભગવાન એટલે વારંવાર માતા યશોદાનું સ્તનપાન કરે છે. ભગવાન લગભગ દૂધ પી ચૂક્યા હતા અને સુંદર મંદ મંદ હાસ્યથી યશોદાજી સામે જોઈ રહ્યા છે ભગવાન. એમ બાળક ખોળામાં હોય ને માતા સામે જોઈને એક સ્માઈલ આપે તો એનો આનંદ કેટલો, એ તો એક માતાને પૂછો તો ખબર પડે. એને
તો યશોદાજીએ આ જોયું, પ્રેમથી કૃષ્ણના મુખને ચૂમી રહ્યા છે. અને એ સમયે કૃષ્ણને બગાસું આવ્યું. બગાસું આવ્યું તો યશોદાજીનું ધ્યાન સ્વાભાવિક કૃષ્ણના મુખમાં ગયું. અને મુખમાં જોયું તો અંતરિક્ષ, આકાશ, જ્યોતિર્મંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપ, એક અનંત બ્રહ્માંડ યશોદાજીને કૃષ્ણના મુખમાં દેખાડ્યું. યશોદાજીને તો આશ્ચર્ય થયું કે આ બધું શું છે, પણ કઈ સમજાણું નહીં. ભગવાને પોતાની લીલા સમાપન કરી. જો બે વાર ભગવાને યશોદાજીને મુખમાં બ્રહ્માંડ બતાવ્યું છે. એકવાર જ્યારે ભગવાને માટી ખાવાની લીલા કરી ત્યારે પણ બ્રહ્માંડ બતાવ્યું મુખમાં. તો યશોદાજી જ્યારે જ્યારે મુખમાં બ્રહ્માંડ જોયું તો એને ભ્રમ શું થતો, આને ભૂત વળગ્યું લાગે છે. પછી પાછું ચાલુ કર્યું નજર ઉતારવાનું ના તે. આવું શું કામ છે? કારણ કે બ્રજની અંદર યશોદાજી વાત્સલ્ય ભાવમાં છે, અને વાત્સલ્ય રસની અતિ છે કે કૃષ્ણને પુત્રથી વધારે કાંઈ માનતા નથી. બ્રજવાસીઓમાં એ બુદ્ધિ બિલકુલ ક્યારેય નથી આવતી કે આ ભગવાન છે. યશોદાજી કૃષ્ણ સાથે કેવલ પુત્રના ભાવથી જોડાયેલા છે. આ મારો પુત્ર છે બસ, એનથી વિશેષ કાંઈ નહીં. વિચાર કરો કે જે માતા આ રીતે બ્રહ્માંડ જોઈ લે પોતાના પુત્રના મુખમાં, તો એવું લાગે ને કે આ તો ભગવાન હશે. પણ યશોદાજીને એક વાર પણ એ વિચાર નથી આવ્યો કે આ ભગવાન છે. શું કહે છે? આને કંઈક વળગાડ થયો લાગે, નજર ઉતારવી છે એ ને, તો તાંત્રિક પાસે લઈ જાઓ. આ એક રસ છે બ્રજનો ભાવ. વૈકુંઠમાં ભગવાન ચાલે, વૈકુંઠમાં હરેક ભક્ત માને છે કે આ ઈશ્વર છે, ભગવાન છે, મારે એની સેવા કરવાની છે. પણ વૃંદાવન જે છે ને, ત્યાં તો કૃષ્ણ કોઈના પુત્ર છે, કોઈના પ્રેમી છે, કોઈના સખા છે. સુખદેવ ગોસ્વામી કહે છે, શ્રી શુક ઉવાચ ગર્ગ પુરોહિતો રાજન યદુનાં સુમહાતપા વ્રજં જગામ નંદસ્య વસુદેવ પ્રચોદિતઃ. એ પરીક્ષિત ગર્ગાચાર્યજી યાદવ કુળના પુરોહિત હતા, મહાતપસ્વી હતા. થોડો સમય ગયો ત્યારે વસુદેવજીએ કીધું કે તમે ગોકુળ જાઓ, મારા બંને પુત્રો ત્યાં છે, અને કુળ પરંપરા અનુસાર એનું નામકરણ તો તમારે કરવાનું છે, કારણ કે તમે પુરોહિત છો. ગર્ગાચાર્યજી વસુદેવજીને કહે છે કે જો હું ગોકુળ જઈશ તો કંસને ખબર પડી જશે કે તમારા બે પુત્રો ગોકુળમાં છે, કારણ કે યાદવોના પુરોહિત છે ગર્ગાચાર્ય. અને એટલા માટે નિવેદન તો થયું કે આના જાત કર્મ સંસ્કાર આ તે બધું તો તમારાથી, પણ હવે એ બધું તો અવસર હતો નહીં, કમસે કમ નામકરણ તો કરો. ગર્ગાચાર્યજી કહે છે હું મારી રીતે પ્લાન બનાવીને નીકળીશ. વસુદેવજીની પ્રેરણાથી ગર્ગાચાર્યજી ગોકુળ આવે છે, કોઈને ખબર ન પડે એ રીતે આવી અને નંદ મહારાજને ત્યાં ગયા. નંદ મહારાજે ખૂબ સુંદર એમનું સ્વાગત કર્યું, સત્કાર કર્યો. જો ગર્ગાચાર્યજી બધું જાણે છે છતાં અજાણ બન્યા, જેમ કાંઈ ન જાણતા હોય. ગર્ગાચાર્યજીને જોઈ અને નંદ મહારાજના મનમાં એક વિચાર થયો. હવે જો નંદ મહારાજને એ ખબર છે કે બલરામ જે છે ને એ વસુદેવનો પુત્ર છે, કૃષ્ણના વિષયમાં જાણ નથી પણ બલરામજીના વિષયમાં ખબર છે એને, તો ગર્ગાચાર્યજીને કહે છે કે ગર્ગાચાર્યજી આ તો વસુદેવનો પુત્ર છે, તો તમે આનું તો નામકરણ કરો છો તો હારે હારે મારા પુત્રનું કરી દો. ગર્ગાચાર્યજી કહે છે જો હું બલરામ સાથે કૃષ્ણનું નામકરણ કરીશ અને આ સમાચાર જો કંસને મળશે તો તમારા પુત્ર ઉપર બહુ મોટું સંકટ ઊભું થશે, કારણ કે નામકરણ એક ઉત્સવ છે. આજની જેવું નહીં, ગાલો કોઈ વિધિ નહીં, કાંઈ નહીં, સીધું ભાઈ નામ આ રાખી દો, દાખલામાં લખાઈ નાખો, થઈ ગયો સંસ્કાર. અને જો નામ પણ છે ને સંતાનોના ભગવાનના નામ ઉપરથી રાખવા, શું કામ?
કે એને બોલાવતા બોલાવતા પણ આપણે ભગવાનનું સ્મરણ થઈ જાય. માનો કોઈ પુત્રનું નામ રામ હોય, કે ને રામ અહીંયા આવ્યો, રામ ત્યાં જા, રામ આ કર, રામ આ, કેટલી વાર રામ 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 ઉચ્ચારણ થશે. નામ ભગવાનનું જ રાખવું જોઈએ સંતાનોનું. અજામિલને કેવો ફાયદો થયો, ને આપણે થઈ જાય ભાઈ. અજામિલ એના પુત્રનું નામ લેતો નારાયણ નારાયણ નારાયણ, પાપ નષ્ટ થઈ ગયા, મુક્ત થઈ ગયા. પણ વિચાર કરો કે જે નામ અત્યારે તમે રાખ્યા છે પાક્કો નરક લઈ જશે, એવા નામ જેનો કોઈ અર્થ જ ન હોય. અમુક અમુક છોકરા નામ કરે ટોમી, આપણને એમ થાય દીકરો છે કૂતરો છે, કારણ કે અત્યારે હું જાઉં ઓલી અંગ્રેજ બનવાની ફેશન જે નીકળી છે એને હરેક વાતમાં બસ અંગ્રેજી ઘૂસાડો. આપણે બહુ સારું નામ રાખ્યું હોય સંજય, પછી અહીંથી કેનેડા જઈએ સેન્ડી કરી નાખે, સંજય નો સેન્ડી. નામની વિચિત્રતા જોવો તમે. આચાર્યોથી નામ લેવું એક પરંપરા છે. તો ઘણા લોકો આમ થોડાક ધાર્મિક દેખાવાનો જે પ્રયાસ કરે છે, ક્યારેક આવે નામ લેવા કે ગુરુજી નામ આપો ને અમારા પુત્રનું, એટલે આપણે નામ, હવે નામમાં તે પાછા કેવા લોચા, પ્રભુજી ટૂંકું આપજો, સરળ જલ્દી બોલાય એવું આપજો. માની લો જ રાશિ આવી હોય આપણે એને કહી દે જય ગોવિંદ, ના ના ખાલી જય રાખો ને, ટૂંકું હરેક વસ્તુમાં શોર્ટ. તમારી જો શ્રદ્ધા તમારા ગુરુમાં નથી તો એને પૂછવા હું કામ જાવ, તો રાખી દો ને જે રાખવું હોય એ તમારે. ગુરુ પાસેથી નામ તો જ લેવાય, તો એને જે આપ્યું છે સ્વીકાર્ય હોય તો. એ તમે ગુરુને ઓબ્જેક્શન ન લઈ શકો કે આ આને થોડુંક ટૂંકું કરો ને બીજું ને, પાછા ઓપ્શન માગે, નામ માગે, એટલે એક જ નામ આપવાની વિધિ છે. એકવાર નામ આપી દીધું બે ચાર મોકલો ને બીજા. ભાઈ શ્રદ્ધા નથી તો હું કામ માગ, તો હાથે જ પાડ લેવો ઘરે. પણ વાસ્તવિકતા એ છે કે નામ ગુરુજનોથી લેવા જોઈએ. એ ભગવાનના સંબંધિત નામ આપે છે, જે નામ પણ પાપથી મુક્ત થવામાં આપણને સહાયક છે. અજામિલ એનું પ્રમાણ છે. તો અહીંયા ગર્ગાચાર્યજીનું નંદ મહારાજને ત્યાં આવવું, સુખદેવજી કહે છે મહદ વિચલનમ નૃણામ ગૃહિણામ દિન ચેતસામ. ભગવાનના ભક્તો સાધુઓ જ્યારે કોઈ ગૃહસ્થના ઘરે આવે સામે ચાલીને, શા માટે આવે છે? મહદ વિચલનમ, એક મહત્વ ઉદ્દેશ્યને લઈને. શું? કે આ ગૃહસ્થ ઉપર કૃપા કરવી છે. એટલે કોઈ સાધુ આપણા ઘરે આવે છે. પણ કળિયુગમાં લોકો હું માને સાધુ આવ્યો કઈક માગવા એવા લાગે છે. આપણને દીધ છે કે સાધુ બધા જ ભિખારી છે અને અમારી પાસે કઈક જોતું છે એટલે આવ્યા છે. અને આમાં તમારો વાંક નથી, કારણ કે મોટા ભાગે સાધુ ભિખારી થઈ ગયા છે. કોઈ ગૃહસ્થના ઘરે જાય છે ગૃહસ્થનું કલ્યાણ કરવા નહીં, કેવલ માગવા, ધન લેવા માટે. જો કોઈ સાધુ જ્યારે કોઈના ઘરે જાય ને તો એનો ઉદ્દેશ છે એ ગૃહસ્થનું કલ્યાણ કરવું. સુખદેવજી કહે છે કે આ ભાવ છે. જો કબીરાજ ગોસ્વામી પણ કહે છે મહાંત સ્વભાવ જે તારી તે પામર, મહાંત સ્વભાવ જે તારી તે પામર, નિજ કાર્ય નાય તબો જાનતાર ઘર, નિજ કાર્ય નાય તબો જાનતાર ઘર. મહાંત સ્વભાવ એ તારીતે પામર, મહાપુરુષો વિચરણ કરે છે, પામર જીવ જે દીન જીવ છે એની ઉપર કૃપા કરવા માટે.
નંદ મહારાજ કહે છે, ગર્ગાચાર્યજી હું તમારી શું સેવા કરું? ગર્ગાચાર્યજી કહે છે, સેવા સત્કાર ખૂબ થયો, આનું નામકરણ જો કરવું હોય તો ઉત્સવ નહીં થાય, એકાંત. નંદ મહારાજ કે આજે ઘરે કોઈ નથી, યશોદાઈ નથી, રોહિણી નથી, એક કામ કરો, આ બેન લઈને આપણે ગૌશાળામાં વયા જઈએ. અને ગૌશાળામાં ક્યાં બોલે? ગમાણમાં. ગમાણ આવ્યા, ગમાણ સમજો છો ને તમે? હા, તો વાંધો નહીં, ત્યાં આપણે સંસ્કાર કરશું, કોઈને ખબર ન પડવી જોઈએ. ગર્ગાચાર્યજી કહે છે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુઃ. આજે રોહિણીનો પુત્ર છે, અયમ હિ રોહિણી પુત્રો, એટલા માટે આનું નામ થશે રોહિણેય. જેમ કુંતીના પુત્રથી અર્જુનનું નામ છે કૌંતેય, જો પહેલા માતાના નામથી પણ વ્યક્તિનો પરિચય હતો, પછી આપણે ફોરવર્ડ થયા એટલે ખાલી પિતા રહી ગયા વાહે, હવે એ કાઢ નાખે લોકો, ખાલી અટકને નામ જ લખે. રોહિણીય થશે, પોતાના સંબંધીઓને મિત્રોને પોતાના ગુણોથી આનંદિત કરશે, રમાવશે પોતાના ગુણોની અંદર, એટલા માટે આનું બીજું નામ થશે રામ. આખ્યાસ્યાસ્તે રામ ઇતિ. રામ શબ્દનો અર્થ છે જે પોતાની લીલાઓ દ્વારા જીવને રમાવે છે, જીવને આનંદ આપે છે, ઇતિ રામ. રામ શબ્દ કેવલ મહારાજ દશરથના પુત્ર માટે નથી, બલરામજીનું પણ એક નામ રામ છે. ગર્ગાચાર્યજી કહે છે, અને આના બળની કોઈ સીમા નથી, અનલિમિટેડ બળ છે આમાં, એટલે એનું એક નામ થશે બલ. પણ લોકો બેયને જોડશે બલરામ. અને વિવાદના કારણે વિખૂટા પડેલા જે યાદવો છે, આ યાદવોને યદુનામ પૃથક ભાવાત સંકર્ષણમ ઉષંત્યુત, ઈ વિખૂટા થયેલા જે યાદવો છે, યાદવોને એક કરશે, એટલા માટે આનું એક નામ સંકર્ષણ પણ થશે. બલરામજીનું નામકરણ થયું. હવે ભગવાન કૃષ્ણનું નામકરણ કરતા કહે છે, આસન વર્ણાસ્ત્રયો યસ્ય ગૃહંતો અનુયુગમ તનો શુક્લો રક્તસ તથા પીત ઇદાનિમ કૃષ્ણતામ ગત. હે નંદ મહારાજ, આ તમારો જે પુત્ર છે એ હરેક યુગમાં પ્રગટ થાય છે. સતયુગમાં આવે ત્યારે એ રક્ત મને લાલ રંગનો હોય, અને ત્રેતામાં તો કહે છે ત્રેતાયુગની અંદર એનો રંગ છે, સોરી સતયુગમાં શ્વેત છે, ત્રેતામાં લાલ, અને કળિયુગમાં આનો પીળો રંગ થયો છે. ભૂતકાળમાં કહે છે સતયુગમાં આ શ્વેત રંગનો હતો, ત્રેતામાં લાલ વર્ણનો હતો, અને કળિયુગમાં પીળા રંગનો હતો, અને હવે દ્વાપરમાં આનો શ્યામ વર્ણ થયો છે. વિચાર એ કરવા જેવો છે કે કળિયુગ તો આવવાનો બાકી છે, અને ગર્ગાચાર્યજી શું કહે છે, કળિયુગમાં આ પીળો હતો, મતલબ ભૂતકાળ, મતલબ વીતેલા કળિયુગની વાત અહીંયા બતાવી રહી છે. પિત્તવર્ણ અવતાર ભગવાનનો કોણ છે? આ એક બહુ મોટો પ્રશ્ન છે ભાગવતમાં. શ્વેત ને લાલ તો ખબર છે, પિત્ત અવતાર કોણ છે? પીળો જાણો છો તમે? પિત્તવર્ણ ચૈતન્ય મહાપ્રભુ છે. આજથી 537 વર્ષ પૂર્વ બંગાળ નવદ્વીપ ધામની અંદર સાક્ષાત કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રગટ થયા છે. હવે એવો વિચાર નહીં લાવતા કે ભાઈ જો આ બધા પોતપોતાના એક એક અવતાર લાવ્યા, તમે લાવ્યા એક નવું પાછો. ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ છે એ ગૌડીય વૈષ્ણવનો ભાવ નથી, 108 શાસ્ત્રોની અંદર એના પ્રમાણ છે. નામ, ગામ, માતા પિતાના નામ સહિત, મહાભારત, દેવી ભાગવત સહિત બધા પુરાણોની અંદર ચૈતન્ય મહાપ્રભુ
કળિયુગમાં સાક્ષાત કૃષ્ણ આવશે ગૌરાંગ રૂપમાં, આ વેદ થી લઈને બધા શાસ્ત્રોમાં લખ્યું છે, પ્રમાણિત છે. કારણ કે પ્રમાણ વગર તો આપણે કોઈને ભગવાન માનવાના થતા જ નથી. તો પિત્તવર્ણ મહાપ્રભુની આ ભવિષ્યવાણી ગર્ગાચાર્યજીએ કરી. કળિયુગમાં પીળો વર્ણ છે, ચૈતન્ય મહાપ્રભુનો અવતાર પણ વિલક્ષણ છે. આ કળિયુગમાં 537 વર્ષ પહેલા મહાપ્રભુ આવ્યા, પણ હવે પછીના કોઈ કળિયુગમાં નહીં આવે. તો અહીંયા જે ગર્ગાચાર્યજી કહે છે કે પિત્તવર્ણ કળિયુગમાં થયો, તમે જાણો કયા કળિયુગમાં આ અવતાર થયો છે? જો આ સાતમો મનવંતર છે, આની પહેલા 6 મનવંતર ગયા છે. એક મનવંતરમાં 71 ચતુર્યુગી હોય, તો એ 6 મનવંતર જે ગયા એના 71 ચતુર્યુગ, એના જેટલા પણ કળિયુગ આવ્યા, એ એક પણ કળિયુગમાં ચૈતન્ય મહાપ્રભુનું પ્રાગટ્ય નથી. આ સાતમા મનવંતરની 27 ચતુર્યુગી વહી ગઈ, 28મી ચાલે છે. એ 27 ચતુર્યુગીમાં પણ એક પણ કળિયુગમાં મહાપ્રભુનું પ્રાગટ્ય નથી. મતલબ કે આ કલ્પ નહીં, આની પહેલાનો જે બ્રહ્માજીનો કલ્પ હતો એમાં 6 મનુઓ થયા, એમાં મહાપ્રભુનો એક પણ વખત અવતાર નહીં. પણ આગળના કલ્પના સાતમા મનવંતરના 28મી ચતુર્યુગીના દ્વાપરમાં ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા હતા. ત્યાર પછીના આજ સુધીના જેટલા કળિયુગ ગયા એમાંથી એક પણ કળિયુગમાં મહાપ્રભુ આવ્યા, અને આ કળિયુગમાં આવ્યા અત્યારે. તો એક પ્રશ્ન થાય, અત્યારે હું કામ આવ્યા? અત્યારે એટલા માટે આવ્યા કારણ કે જે દ્વાપરની અંદર બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ ભગવાન સ્વયં અહીંયા આવે, એની પછીનો જે કળિયુગ હોય એમાં ચૈતન્ય મહાપ્રભુનું પ્રાગટ્ય થાય. મહાપ્રભુના જન્મનું રહસ્ય છે. તો હમણાં જે દ્વાપરમાં આપણે કાલે જોયું, દ્વિભુજ ચતુર્ભુજ બે રૂપમાં કૃષ્ણ આવ્યા, પણ યુગાવતાર અને મૂળ ભગવાન બેના આવવાનો સમય એક સાથે થયો છે. અને આ ત્યારે જ થાય જ્યારે સાતમો મનવંતર હોય, 28મી ચતુર્યુગી, અને એના દ્વાપર કલીમાં આ લીલા થાય છે. બાકી તો જે ક્રમ પ્રમાણે શાસ્ત્રમાં છે એ ચાલતું રહે. એટલા માટે અહીંયા ગર્ગાચાર્યજી કહે છે કે આ રીતે આપ તમારો પુત્ર જે છે એ કળિયુગમાં પિત્તવર્ણ એ ધારણ કર્યો હતો, અને હવે ઇદાનીમ કૃષ્ણતામ ગત, અત્યારે આ શ્યામ વર્ણ થયો છે. વિચાર કરો, આ ભાગવતના એક એક શબ્દ એને કેટલા દિવ્ય રહસ્ય અને રસથી ભરપૂર છે. જો આ વાસ્તવિક ભાગવત શ્રવણ છે, તો ભગવાન શ્રી કૃષ્ણનું નામ થયું કૃષ્ણ રંગના કારણે, એ કૃષ્ણ છે. તો ભગવાનનું મૂળ નામ શું છે, મતલબ એના ફયે જે પાડ્યું હોય, આપણા ફયોએ પાડ્યા એ જ આવ્યા ને આધાર કાર્ડમાં આપણે, તો એનું મૂળ નામ શું? કૃષ્ણ તો લીલાગત નામ છે. કૃષ્ણનો અર્થ છે સર્વાકર્ષક, જે બધાને પોતાની બાજુ આકર્ષિત કરે, ઇતિ કૃષ્ણ. પણ એનું મૂળ નામ છે ગોવિંદ. ગોલોકમાં જે હાલે છે ને ભગવાન, ત્યાં કોઈ કૃષ્ણ નથી કહેતા, શું કહે છે? ગોવિંદ. કારણ પ્રભુપાદ લખે છે, ગો શબ્દનો અર્થ છે ગોપી, ગો શબ્દનો અર્થ છે ગોપ, ગો શબ્દનો અર્થ છે ગાય. ગોપ ગોપી અને ગાયને જે આનંદ આપે છે એ ભગવાનનું નામ છે ગોવિંદ. અને એટલા માટે બ્રહ્માજીએ તે સ્તુતિમાં શું કીધું? ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ. આદિ પુરુષ શબ્દ લાગ્યો, અર્થાત ભગવાનનું મૂળ રૂપ. તો મૂળ રૂપમાં નામ પણ મૂળ હોવું જોઈએ. તો બ્રહ્માજી કીધું, ગોવિંદમ આદિ પુરુષમ, હે આદિ પુરુષ ભગવાન ગોવિંદ, હું તમને પ્રણામ કરું છું. આ રીતે ભગવાનનું નામકરણ કરી હરે કૃષ્ણ 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 હરે હરે, રામ રામ રામ
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। गर्गाचार्य जी कहे छे हे नंद जी બધી દ્રષ્ટિએ તમારો આ પુત્ર ગુણમાં સંપત્તિમાં સૌંદર્યમાં કીર્તિમાં પ્રભાવમાં કે છે નારાયણ સમો ગુણે, આ ભગવાન નારાયણની સમાન હશે। અને ગર્ગાચાર્યજીના ગયા બાદ કાલેન વ્રજતા અલ્પેન ગોકુલે રામ કેશવો જાનુભ્યામ સહ પાણીભ્યામ રિંગમાણો વિજીવતુ। ભગવાન કૃષ્ણ ને બલરામ બે ઘૂંટણીએ ચાલવા માંડ્યા, જેવો એવી મધુર આ ભગવાનની લીલાઓ છે। એકવાર ભગવાનને રૂમમાંથી બહાર આવવું હતું અને વચ્ચે ઉંબરો, ઉંબરને પાર કરવાની ટ્રાય કરે છે ભગવાન, પણ ઉંબર પાર થતો નથી। હજી આમ ઘૂંટણીએ ચાલતા શીખ્યા છે, આકાશમાં દેવતાઓ જોવે છે ભગવાનની લીલાને। અદ્ભુત આશ્ચર્ય, જેણે પેલા વામન રૂપ લઈ બે પગમાં આખું વિશ્વ લઈ લીધો, એ આજે નંદની દહેલી જ નંદને ત્યાં એક ઉંબરો પાર નથી કરી શકતા। આનું કારણ શું છે? પ્રેમ। પ્રેમનું બંધન એવું છે જે ભગવાનને એવી રીતે બાંધે છે કે ઈશ્વર હોવા છતાં ભગવાનના પ્રેમને પાર કરી શકતા નથી। જો ડાયરેક્ટ દશમ સ્કંદમાં કોઈ લીલા વાંચે કદાચ કે ભગવાન ઉંબરો નથી, અરે આ થોડી ભગવાન હોય એમ, જે ઉંબરો પાર ન કરી કે આપણને કેમ ભવસાગર પાર લઈ જાય। નવ સ્કંદનું શ્રવણ એટલે જરૂરી છે કે લીલાઓના ભાવ સમજના। યશોદા અને નંદ મહારાજનું જે વાત્સલ્ય છે ને, એ વાત્સલ્ય આજ ભગવાનને બાળક બનાવ્યા છે અને ભગવાન પરફેક્ટ બાળ લીલાઓ કરી રહ્યા છે। ઉંબર પાર નથી કરી શકતા ભગવાન, પણ ક્યારેક ક્યારેક મહા મહેનતે ઉંબર પાર કરીને કૃષ્ણને બલરામ જ્યારે એ આંગણામાં આવે, નાના નાના ચરણ અને એમાં યશોદાજી અને રોહિણીએ સુંદર ઝાંઝર પહેરાવ્યા છે ભગવાનને, જેમ ચાલે ને એમ ઘૂઘરીનો અવાજ થાય અને બે બાળકોના કાન સમ કે આશ્ચર્ય થાય, અવાજ આવે જ ક્યાંથી? તને ખબર પડે જેમ ચાલીએ એમ અવાજ આવે, તો એ અવાજ સાંભળવા માટે બંને ચાલે છે આંગણાઓમાં। આંગણામાં આવે તો ક્યારેક ક્યારેક થોડોક ખતરો રહેતો, કારણ કે આંગણામાં કોઈ ધારદાર શસ્ત્રો હોય ક્યારેક ત્યાં પહોંચી જતા, ક્યાંક અગ્નિ હોય તો અગ્નિ પાસે પહોંચી જતા, ક્યાંક પાણી ભરેલો કુંડ હોય એની પાસે પહોંચી જાય, અને ક્યારેક એવું બનતું કે આંગણામાં વાછડા બેઠો ને એને પૂંછડી પકડી લેતા। તો તમને ખબર છે વાછડાની પૂંછડી પકડો શું થાય? તો ઊભો થઈને ભાગે, અને ભાગે અને આ બે વાહે ઢસડાતા જાય, પણ એને એ ખબર ન પડે કે આને મૂકી દઈ તો છૂટી જાય, એટલું જોર જેમ વાછડો ભાગે એમ જોરથી પૂંછડી પકડે। અને ગોપીઓ આ લીલા જોતી જો પરમાનંદ, પછી ગોપીઓ છોડાવતી વાછડા પાસેથી, અને આ ગોપીઓનું તો એક જ કામ હતું ડેઈલી નંદ ભવનમાં પહોંચી જવાનું કોઈના ને કોઈ બાને, કેમ? કારણ કે કૃષ્ણ લીલાનું આસ્વાદન તો જ થશે ને, આપણને તો એટલી લીલાઓ મળે છે જેટલી ગ્રંથમાં લખી જેટલી સુખદેવજીએ ગાઈ, પણ આ ગોપીઓને તો પ્રતિદિન નિત્ય નિત્ય નવી નવી લીલાઓનો આનંદ અનુભવ છે બ્રજમાં। અને એટલે ક્યાંક ને ક્યાંક યશોદાજી જોતા કે આ જ્યારથી લાલાનો જન્મ થયો છે ત્યારથી નંદ ભવન ક્યારેય ખાલી રહેતું, પહેલા તો આ બ્રજ હતું બ્રજવાસીઓ હતા પણ પહેલા આટલું ઘરે કોઈ નહોતા આવતા, અને હવે કઈક મટકી નથી ને માખણ નથી ને દહીં નથી ને આ નથી ને કોઈ ના કોઈ બાને કૃષ્ણને જોવા ગોપીઓ આવે છે। સુંદર ભગવાને આ બાળ લીલા કરી અને કાલેન અલ્પેન રાજર્ષે રામકૃષ્ણશ્ચ ગોકુલે, પછી થોડા ઊભા થઈને ચાલવા માંડ્યા ત્યારે ગોકુળની ગલીઓમાં રમવા માંડ્યા, અને ગોકુળમાં ફરતા ફરતા ભગવાન
આગળ માખણ ચોરી લીલા કરે છે. આખી લીલામાં નથી જવું, કેવલ એનો જે સાર રૂપપાત છે કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભગવાન છે છતાં ચોરી શા માટે કરે છે. તો જો દહીંને જ્યારે મંથન કરવામાં આવે ને તો એમાંથી માખણ નીકળે. એવી રીતે વ્યક્તિ સૂક્ષ્મ શરીરનું મંથન કરે તો એમાંથી શુદ્ધ મનની પ્રાપ્તિ થાય. જેમ દહીંના મંથનથી શુદ્ધ માખણ, માખણની અંદર કોઈ મિલાવટ નથી હોતી, જ્યારે છાશમાંથી ઉત્પન્ન થાય ને શુદ્ધ સ્વરૂપમાં હોય. અને એ શુદ્ધ માખણ જે છે જેમાં કોઈ દોષ નથી, એવી રીતે ચિત્તના મંથન દ્વારા ઉત્પન્ન થયેલું જે શુદ્ધ મન છે કે જે મનની અંદર કોઈ વિકાર નથી, કોઈ કલ્મશ નથી, અને આવું શુદ્ધ થયેલું મન જે છે એ ભગવાનને પોતાની બાજુ આકર્ષિત કરે છે. ગોપીઓના મન જે છે ને પરમ શુદ્ધ છે, અને એટલા માટે જ્યારે જ્યારે ગોપીઓ કૃષ્ણનો ભાવ પ્રગટ કરે હૃદયમાં, ત્યારે ભગવાન એની ઈચ્છાને પરિપૂર્ણ કરવા એના ઘરે જઈ અને માખણની ચોરી કરે છે. માખણની ચોરી એ પ્રતીક છે મનની ચોરીનું. માખણ ચોરીના બાને ભગવાન ગોપીઓના મનને ચોરે છે, મનની ચોરી કરે છે. અને વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ ગોપાંગનામ દુકુલ ચોરમ. શું શું ચોરે છે? આ વ્રજમાં માખણ ચોરે છે, ગોપીઓના વસ્ત્ર ચોરે છે, અને અનેક જન્માર્જિત પાપ ચોરમ, જીવના અનેક જન્મોના અર્જિત પાપને પણ ચોરી લે છે. એટલે આ ચોર આપણે બહુ કામનો છે. આપણને ખબર છે પાપ આમ તો જવાના નથી, પણ જો કૃષ્ણને શરણાગત થશો તો અનેક જન્માર્જિત પાપ ચોરમ ચોરાગ્ર ગણ્યમ પુરુષમ નમામી. આ એક એવો ચોર છે જેને આખા વિશ્વના સાધુઓ પ્રણામ કરે છે. શું કઈ પ્રણામ કરે? ચોરાગ્ર ગણ્યમ, હે ચોરોના અગ્રણી, ચોરોના સરદાર, હું તમને પ્રણામ કરું. એક અષ્ટકમ લખાયું છે આની પર. આવી અદભુત દિવ્ય ભગવાનની લીલાઓ. યશોદાજી માખણ ચોરી લીલા વધવાના કારણે જયારે બહુ કમ્પ્લેન આવી તો એને નક્કી કર્યું આ કૃષ્ણને દંડ આપવો જરૂરી છે. તો ભગવાનને બાંધી દીધા ઉખલ સાથે, કારણ કે ઉખલ ઉપર ચડીને ચોરી કરતા હતા માખણની, અને ઘરે બાંધી દીધા યશોદાજીએ. પણ ભગવાને એ ઉખલ બંધન લીલા દ્વારા નંદ મહારાજના આંગણામાં બે વૃક્ષો હતા, નળકુંવર મણિગ્રીવ, જે પૂર્વમાં કુબેરના પુત્રો હતા. ભગવાન એ બે ઝાડ વચ્ચેથી નીકળ્યા, ભગવાન તો નીકળી ગયો, ઉખલ હલવાઈ ગયો. અને જેવા ભગવાન એટલે ધડામ દઈને બે વૃક્ષ પડ્યા, અને એમાંથી આ બંને દિવ્ય પુરુષો નીકળ્યા જે પૂર્વમાં કુબેરના પુત્રો હતા, નળકુંવર અને મણિગ્રીવ. તો આનું કારણ શું છે? શા માટે આ બંને વૃક્ષ બન્યા હતા? તો સુખદેવજી કહે છે કે નદીમાં સ્નાન કરતા હતા ગંગાજીમાં, સ્વર્ગની જે ધારા છે અલકનંદા, એમાં સ્નાન, અને એમાં નારદ મુનિ નીકળ્યા, નિર્વસ્ત સ્નાન કરી રહ્યા. જો શાસ્ત્ર નિયમ એ છે કે નિર્વસ્ત્ર સ્નાન ક્યારેય કરવું જોઈએ નહીં, બાથરૂમમાં નહીં. નદી તો પરમ પવિત્ર છે, જાહેર સ્થાનોમાં તો ન જ કરવું જોઈએ. અને જે નિર્વસ્ત્ર સ્નાન કરે એ બીજા જન્મમાં વૃક્ષ યોનિને પ્રાપ્ત કરે, એ વૃક્ષ બને. નારદજીએ શાપ આપ્યો તમે વૃક્ષ બની જાઓ. પરીક્ષિત મહારાજને આશ્ચર્ય થયું, પહેલી વાર સાંભળ્યું નારદજી કોકને શાપ આપે છે, બાકી તો નારદજી ભક્તિ જ આપે. અને શ્રાપ શું કામ આપ્યો? બોલે કુબેરના પુત્રો હતા અને શિવજીના અનુચર, બહુ ઘમંડી થઈ ગયા હતા, અને એના અપરાધના કારણે શાપ તો આપ્યો. પછી બે નારદજીને પ્રાર્થના કરી બચવાનો ઉપાય. બોલે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ આ જ સ્થાનમાં આવશે જ્યાં તમે વૃક્ષ બન્યા છો. નંદ મહારાજના આંગણામાં તમારે વૃક્ષ બનવાનું છે, અને ભગવાનના સ્પર્શથી તમારો ઉદ્ધાર થશે. તો એ બંને કુબેરના પુત્રો નળકુંવર મણિગ્રીવ વૃક્ષ બન્યા હતા. યમલાર્જુન ભગવાન એનો ઉદ્ધાર કર્યો અને બહુ સુંદર શિક્ષા આપી કે જો જીવનમાં ધન ગમે એટલું હોય આપણી પાસે, એનો અહંકાર હોવો જોઈએ નહીં.
ધનના અહમથી જો પાપ કરશો તો પ્રકૃતિ એનો દંડ અવશ્ય આપે છે. આ રીતે ભગવાને એ બંનેનો ઉદ્ધાર કર્યો અને ભગવાનનું એક નામ મળ્યું દામોદર. તાપી તટે સુરતમાં અમારા ઈષ્ટદેવ છે ભગવાન રાધા દામોદર. બોલો રાધા દામોદર ભગવાન કી સુંદર. અને આ સ્વરૂપ વાસ્તવમાં આખા ભાગવતમાં જેટલી લીલાઓ છે ને ભગવાનની, સૌથી આકર્ષિત કરવા વાળો યદિ કોઈ રૂપ છે ને તો એ રાધા દામોદર છે. પ્રભુપાદની કૃપાથી આપણને જ ઈષ્ટદેવ પ્રાપ્ત થયા છે રાધા દામોદર. ત્યારબાદ ભગવાને અનેક લીલાઓ કરી. અઘાસુર બકાસુર ઇત્યાદિ અસુરો કંસ દ્વારા આવતા ગયા એક પછી એક. ભગવાને એ બધા અસુરોનો ઉદ્ધાર કર્યો. ભગવાનની લીલાઓનું દર્શન કરી બ્રહ્માજીને મોહ થયો. ભગવાને બ્રહ્માજીના મોહનો નાશ કર્યો બ્રહ્મ વિમોહન લીલા દ્વારા. બ્રહ્માજીએ ખૂબ સુંદર સ્તુતિ કરી અને ભગવાનના સ્વરૂપને પ્રગટ કર્યું કે આ 5 વર્ષનો દેખાતો બાળક આદિ પુરુષ ભગવાન ગોવિંદ છે. ધેનુકાસુર, ત્યારબાદ કાલિયા નાગ જે યમુનાજીમાં વાસ કરે છે, કાલિયા નાગ ઉપર ભગવાને કૃપા કરી. જો બધા અસુરોને તો ભગવાને માર્યા, કોકનું ગળું દબાઈ દીધું, કોકને મૂકા માર્યા, કોઈને લાત મારી, પણ કાલિયા ઉપર જે ભગવાને કૃપા કરી છે, ભગવાને પોતાના ચરણ મસ્તક ઉપર રાખ્યા, આ કાલિયાને એક અદભુત કૃપા મળી છે. શું કામ? કારણ કે જેટલા અસુર આવ્યા ને બધા બહારથી આવ્યા હતા, ઇમ્પોર્ટેડ હતા અસુર, મતલબ કંસ મોકલતો હતો. અને આ કાલિયા જે છે એ ઇમ્પોર્ટ કરેલો નથી. બ્રજમાં ગુરુ મહારાજ કહે છે, ભલે તમે ગમે એવા પાપી હોવ, ગમે એવા તાપી હોવ, બ્રજમાં ખાલી આવીને પડ્યા રહો ને તો એક દિવસ કૃષ્ણનું ચરણ મળી જાય. કાલિયા હતો દુષ્ટ, બ્રજવાસીઓને પરેશાન, પણ છતાં એને ભગવાનના ચરણની કૃપા. આનું કારણ શું છે? બ્રજવાસ, એ બ્રજને છોડીને ગયો નથી. ત્યારબાદ બલરામજી દ્વારા પ્રલંબાસુરનો ઉદ્ધાર થયો. ભગવાને ખૂબ સુંદર ગોચારણ લીલા કરી, અનેક અનેક વિપત્તિઓથી બ્રજવાસીઓની રક્ષા કરી. આગળ ભગવાન મથુરા ગયા. મથુરાની અંદર પોતાના માતા પિતાને મુક્ત કરવા માટે કંસનો વધ કરી વસુદેવ અને દેવકીને જેલમાંથી મુક્ત કરી ઉગ્રસેનને મથુરાના રાજા બનાવ્યા. અનેક વાર જરાસંઘ કાળયવન દ્વારા આક્રમણ થયું મથુરા ઉપર, અને આક્રમણથી મથુરાવાસીઓની રક્ષા કરવા માટે ભગવાને સમુદ્ર મધ્યે દ્વારિકાનું નિર્માણ કર્યું. તમામ યાદવોને દ્વારિકામાં સ્થાપિત કર્યા. જો ભલે આપણે કૃષ્ણને દ્વારકાધીશ કહીએ છીએ, કારણ કે એ તો રાજાધિરાજ છે. ભારતના જેટલા રાજાઓ છે એના નહીં, અનંત બ્રહ્માંડના રાજા ભગવાન કૃષ્ણ છે. પણ વ્યવસ્થાના ભાગરૂપ દ્વારકામાં રાજા ઉગ્રસેન છે યાદવોના, ત્યાં પણ રાજા ગમે હોય કંટ્રોલ કૃષ્ણના હાથમાં છે. આનું એક કારણ પણ છે કે યદુ મહારાજને શ્રાપ પ્રાપ્ત થયો તો યાતિ મહારાજથી કે તારા વંશમાં કોઈ રાજા નહીં બની શકે, અને યદુવંશમાં ભગવાન આવ્યા એટલે રાજપદ એને ગ્રહણ ન કર્યું, ઉગ્રસેનને રાજા બનાવ્યા છે. આ રીતે ભગવાન પોતાના સ્નેહીઓ સાથે દ્વારિકામાં નિવાસ કરે છે. દ્વારિકાની અંદર ભગવાનની અનેક લીલાઓ થઈ. ભગવાનના પ્રથમ 8 વિવાહ થયા, પ્રથમ રુક્ષ્મણીજી સાથે, પટરાણી જે છે, અને ત્યારબાદ નરકાસુરની કેદમાંથી 16,100 કન્યાને ભગવાને બચાવી. એ કન્યાઓએ કીધું કે ભાઈ અમે હવે કોના આશ્રયમાં જશો, કોની શરણમાં જશો? તો એ કન્યાઓને દેખાતું નથી કે ભાઈ આપણું તારણહાર કોણ છે. ભગવાન કે આ જગતમાં જેનું કોઈ નથી ને એનો હું છું, મારી પાસે ભાઈ આવો. 16,108 ટોટલ પત્ની,
દ્વારિકામાં 16,108 મહેલનું નિર્માણ કર્યું ભગવાને. સુવર્ણ સોનાની દ્વારકા છે આખી. એક એક રાણી માટે એક એક મહેલ છે. આ બધી લીલાઓને સાંભળી અને જે મૂર્ખ લોકો છે, ચારવાકના શિષ્યો જે છે, આટલા બધા લગ્ન કરે એ ભગવાન હોય? 16,108. ભગવાન તો સ્વતંત્ર છે, આખું વિશ્વ એનું છે, ગમે એટલા વિવાહ કરી, કે આપણને પૂછીને થોડી કરશે કે ભાઈ હું લગ્ન કરું કે નહીં. આપણે પાલન પોષણ ખર્ચો દેવો નથી પડતો. તો એ કે ભગવાન ને આટલા બધા, આપણે નહીં. તમારે પોહાતું હોય તમે કરો. એકને હરખા હાજવી નથી એકતા, કોપી ભગવાન ની કરી. એક વાર જેને વિવાહ કર્યા છે એને પૂછો બીજી વાર કરવા છે? એકમાં તે મેન્ટેનન્સ પૂરું નથી થતું, બે આવે તો આપણે ઉકલી જાય. પણ જો ભગવાન તો સદ ઐશ્વર્ય પૂર્ણ છે, એટલા માટે ક્યારેય આપણી અને ભગવાનની તુલના ન કરવી જોઈએ. મનુષ્યનો કોઈ નિયમ ભગવાન ઉપર લાગુ પડતો નથી. ભલે તમે કારમાં બેસીને જતા હોય અને રસ્તામાં સિગ્નલ લાઇટ આવે, રેડ લાઇટ થાય ને તમે કાર ઊભી રાખી દો, અને એ જ સમયે ઉપરથી એક વિમાન નીકળે અને તમે કોર્ટમાં કેસ દાખલ કરો, વિમાન કેમ ન ઉભો રહ્યો લાલ લાઇટ જોઈને? ભાઈ વિમાન ન ઉભો રહે, કારણ કે તમારા રોડના નિયમ વિમાન ઉપર લાગુ થતા નથી. એમાં સંસારના માયાના જે નિયમો છે, શાસ્ત્ર વિધિવિધાન છે, એ જીવ માટે છે, ભગવાન માટે નથી. કારણ કે આખું વિશ્વ જ એનું છે, આમાં પરાયું છે શું કયો? કારણ કે આખા વિશ્વમાં પુરુષ માત્ર એક છે, એ કૃષ્ણ છે, અને બાકી બધું પ્રકૃતિ છે. આપણને પુરુષનો દેહ મળ્યો ને એમ માનતા હોય કે આપણે પુરુષ નહીં, પુરુષ રૂપમાં પણ છે તો ભગવાનની પ્રકૃતિ. ભગવાન સિવાય કોઈ બ્રહ્માંડમાં પુરુષ છે જ નહીં બીજો કોઈ. તો આ તથ્ય તત્વ સિદ્ધાંતોને જે નથી જાણતા, આ લોકો ભગવાન ઉપર આક્ષેપ કરે છે. ભગવાનને આ ન કરવું જોઈએ, તે ન કરવું જોઈએ, તને પૂછીને કરશે એ. એટલે એને પ્રશ્ન, તું છો કોણ? પણ જ્યારે જ્યારે ગીતામાં ભગવાન કહે છે ને, માયા અપહત ગયાના, જેનું જ્ઞાન માયા દ્વારા હરણ કરી લેવામાં આવ્યું છે, આવા લોકો આ બધા પ્રશ્ન ઉઠાવે છે. ભગવાને ગોપીઓના વસ્ત્રની ચોરી શા માટે કરી? ભગવાને રાસલીલા શું કામ કરી? આ બધા આ એવી લીલાઓ છે જેના રહસ્યને સુખદેવજી જાણે છે. તમે વિચાર કરો કે આ લીલાઓમાં કોઈ દોષ હોત, કોઈ વ્યભિચારનો દોષ હોત, તો ગંગાના પાવન તટે સુખદેવજી વ્યભિચારની ચર્ચા તો ન કરે ત્યારે. અને કોના માટે? જેને મુક્ત થવાનું છે. એ 7 દિવસમાંથી ઓલરેડી 4 દિવસ નીકળી ગયા છે, આ લીલાએ પહોંચ્યા છે ત્યારે. તો શું આના માટે સુખદેવ ગોસ્વામી આવી ચર્ચાઓ કરશે? કોઈની મુક્તિ માટે નથી. બુદ્ધિમાન વ્યક્તિ, ભગવાનની કૃપા જેની ઉપર છે, ગુરુની કૃપા જેની ઉપર છે, એને આ લીલાઓના રહસ્યનો બોધ થાય. બાકી તો તર્ક કરતા રહ્યો, કલ્પનાઓ કરતા રહ્યો ભગવાનમાં. 16,108 વિવાહ, એક રાણીથી 10 પુત્ર અને એક કન્યા. બહુ વિશાળ પરિવાર હતો ભગવાનનો. અને પછી એનાય પુત્રો. આ રીતે એક અંદાજિત ગણતરી છે કે ભગવાન કૃષ્ણનું પર્સનલ ફેમિલી 1 કરોડ લોકોનું હતું. અને ટોટલ યાદવો જે હતા દ્વારિકામાં એની સંખ્યા હતી 56 કરોડ. ભગવાનને થયું કે આને ક્યાંય આમ ન રખાય, આ ડાળ દરિયામાં લઈ ગયા, હમાતા નહીં હોય કે ભૂમિ ઉપર ઉપાડ્યા દરિયામાં દ્વારિકાવાસ. અને જો ભગવાન કૃષ્ણ 100 વર્ષ એમણે દ્વારકામાં વાસ કર્યો. પરીક્ષિત મહારાજનો પ્રશ્ન હતો ને, કેટલો સમય ભગવાન રહ્યા દ્વારકામાં? 100 વર્ષ.
18 વર્ષ મથુરા અને 11 વર્ષ બ્રજમાં. ટોટલ 128-29 વર્ષનું આયુષ્ય ભગવાનનું દ્વાપરમાં રહ્યું. તો આ રીતે ભગવાન દ્વારિકામાં રાજા તરીકે બેઠા છે. અનેક દ્વારિકા લીલાઓનું વર્ણન કર્યું, અનેક ભગવાનના યુદ્ધોની ચર્ચા. પછી મહાભારત થયું ત્યારે ભગવાન દ્વારકા જઈ ચૂક્યા છે. પણ એક વિશેષ પ્રકરણની ચર્ચા સુખદેવ ગોસ્વામી કરે છે ભાગવતના 80મા અધ્યાયમાં. જો દશમ સ્કંદમાં 90 અધ્યાય છે, એટલે આપણે ગમે એમ ભાગવીને તો એમાં અને એ સંભવ નથી, કારણ કે આ 7 દિવસમાં સંપૂર્ણ ભાગવતની લીલાઓનું વર્ણન ક્યારેય સંભવ નથી. એટલે વારંવાર કથાઓ છે, અને એક વાર સાંભળીને પાછા આપણને યાદ રહેતું નથી. એક બીજો સૌથી મોટો ઇસ્યુ એ પણ છે. એટલે આપણા માટે સિદ્ધાંત છે નિત્યમ ભાગવત સેવયા. સુખદેવ ગોસ્વામી કહે છે, શ્રી શુક વાચ કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવીતમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મજિતેન્દ્રિય. આવો વિજય બાપુનું સ્વાગત કરીએ મહામંત્રથી. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણા કૃષ્ણ કૃષ્ણા હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સુખદેવ ગોસ્વામી કહે છે, કૃષ્ણ આસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. એ પરીક્ષિત, એક બ્રાહ્મણ દેવ ભગવાન કૃષ્ણના પરમ મિત્ર હતા. કહે છે બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, અર્થાત બ્રહ્મજ્ઞાની છે. જો એના ગુણોનું વર્ણન, આ શ્લોક બહુ મહત્વપૂર્ણ છે. સુદામાજી કોણ છે એનો પરિચય સુખદેવજી આ શ્લોકમાં આપે. અને હકીકત, સુદામાજીને ઓળખવા હોય ને તો સુખદેવ ગોસ્વામીની દ્રષ્ટિથી જોવો, ટીવીના પાત્રોથી કે તથાકથિત કથાકારોના જે વર્ણન છે આનાથી સુદામા નહીં સમજાયા કોણ છે. જો વિરક્ત, પરમ વૈરાગી વ્યક્તિ છે. ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા, ઇન્દ્રિયોને જીતવા વાળા વ્યક્તિ છે, શાંત ચિત્ત છે. આપણા માટે સુદામાનો પરિચય એટલો છે. સુદામાનું નામ એક ફાટલી તૂટલી ધોતી, એક જનોઈ અને હાવ ગરીબ માણા. સુદામાથી ધનવાના જગતમાં બીજું કોઈ નથી. આ શ્લોકને જો સમજો તમે, વિરક્ત છે, ઇન્દ્રિય જીત, ઇન્દ્રિયોને જીતી લીધી છે આણે, અને કૃષ્ણ પ્રેમથી જેનું હૃદય આપલાવી છે ને, બતાવવા જગતમાં નિર્ધન કોણ છે. નિર્ધન ઈ છે જેની પાસે ભગવાનની ભક્તિ નથી, નિર્ધન ઈ છે જેની પાસે ભગવાનનું નામ નથી, નિર્ધન ઈ છે જેની પાસે કૃષ્ણ કથા નથી. અને ધનવાન, ચૈતન્ય મહાપ્રભુએ જવાબ આપ્યો રાય રામાનંદજીને, શું કહે છે, સંપત્તિ ર મધ્ય કોણ સંપત્તિ ગણી, રાધા કૃષ્ણ પ્રેમ જાર સહી બળ ધની. એના હૃદયમાં રાધા કૃષ્ણ પ્રતિ પ્રેમ છે ને, આ દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છે.
અને ઈ ધનવાનોના લિસ્ટમાં સુદામાજી છે. એનું ગરીબ હોવું, એની દરિદ્રતા, એ બહારની સ્થિતિ છે, અને ઈ એને સ્વીકાર કરી છે. અયાચક વૃત્તિ છે એની. સુદામાજીએ સ્વીકાર કરી છે, એ ગરીબી આવી નથી એના જીવનમાં. વિચાર કરો, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ જેના મિત્ર હોય અને ગરીબ હોય. આજકાલ માની લો અંબાણી યારે મિત્રતા થઈ જાય ને, તોય ગરીબ ન રહેવા દે આપણને. બોલે ભારતનો ધની વ્યક્તિ અને આ અનંત બ્રહ્માંડ અધિપતિ, અને જો પરિચય છે કે એના એક મિત્ર છે આ સુદામા. આવું અદભુત અને દિવ્ય ભજન જેના જીવનમાં સ્થિત છે આ સુદામાને અયાચક વૃત્તિ છે. અયાચક માને માંગવું નહીં કોઈની પાસે, યાચના નહીં કરવી, અને કેવલ ભજન કરે. દરિદ્રતા છે ખૂબ, આ દશા સુદામાની કેમ થઈ છે? અયાચક વૃત્તિના કા માંગે નહીં, કેવલ ભજન કરતા રહે. અને સુદામાજીનો પરિચય જે આપ્યો છે ને સુખદેવજી, યોગ્ય છે કેમ? માની લો આપણને ભગવાનમાં શ્રદ્ધા હોય ને, આપણે માળા લઈને બેસી જાય, કોઈ કામ નહીં, કોઈ ધંધો નહીં, ઓફિસ જવાનું નહીં, અને ઘરવાળી આવે, લાઇટ બિલ ભરવાનું છે, કે મને ભજન કરવા દો. હવે ઘરમાં શાકભાજી લાવવાના પૈસા નથી, બોલે જે મારે કઈ ચિંતા નહીં, મને માળા કરવા દો. અરે બાળકો બીમાર, હોસ્પિટલમાં એડમિટ કરવા છે, અને આવી સ્થિતિ ઘરની હોય ને, તમને લાગે આપણું મન માળામાં રહે? માળા બાળા મૂકો, ધંધો કરો, આવો વિચાર થાય આપણી અંદર. સુદામાને એક વાર જીવનમાં એ વિચાર નથી થયો, કારણ કે ગૃહસ્થ છે તો એને સમસ્યા તો આવતી જશે, ખાવાની પીવાની અન્ય ઘરનો મેન્ટેનન્સ સાથે. પણ એક વાર એ સુદામાજી એ વિચાર નથી કર્યો કે આ કૃષ્ણનું ભજન કરું છું, અને આટલી દરિદ્રતા છે તો આ ભજન મૂકીને કંઈક કાર્ય કરવું. ઘણી વાર અન્ય જે બ્રાહ્મણો હતા એના સમાજના એને કીધું કે આપણા જે રાજા છે ને, બહુ દયાળુ છે, એક વાર એના દરબારમાં આવી જાઓ, તમારે જીવનમાં માગવાની જરૂર નહીં રહે. સુદામા કે હું જેના દરબારમાં બેઠો છું ને, ન્યા ગયા પછી બીજા કોઈના દરબારમાં જવાની જરૂર નથી. પણ દરિદ્રતાની પ્રતિમૂર્તિ એવી પતિવ્રતા સ્ત્રી ભૂખના લીધે દુખી થઈ પતિ પાસે કે દરિદ્રા સિદ્ધ માનાસા વેપ માના અભિગમ્ય ચ, પોતાના પતિ પાસે જઈને કહે છે કે હે ભગવાન, નનુ બ્રહ્મન ભગવત સખા સાક્ષાત રિચ્છય પતિ બ્રહ્મણ્યશ્ચ શરણ્યશ્ચ ભગવાન સાત્વ તર્ષભ. તમારા તો મિત્ર દ્વારકાધીશ છે, લક્ષ્મીપતિ ભગવાન કૃષ્ણ તમારા મિત્ર છે, અને એ ભગવાનનો એક સ્વભાવ શું છે? કહે છે નમો બ્રાહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્ય હિતાય છે. આ બ્રાહ્મણોના પરમ ભક્ત છે, શરણે આવેલાનું રક્ષણ કરવા વાળા છે, અને ભક્તની ઈચ્છા પૂરી કરવામાં તો વાંછા કલ્પતરુ છે, કલ્પવૃક્ષ છે. ભક્ત કોઈ ઈચ્છા કરે અને ભગવાન એને પૂરી ન કરે, આ તો બને જ નહીં. તો સુદામાની દરિદ્રતાનું કારણ કે સુદામાએ કૃષ્ણ પાસે ક્યારેય માગ્યો. અને જો આજ ભાગવતના અંતિમ સ્કંદોમાં આપણે છીએ, જેટલા જેટલા ભક્તોના તમે ચરિત્રો સાંભળ્યા એમાં એક વાત કોમન છે કે કોઈ ભક્તએ ભક્તિના બદલામાં ભગવાનથી કાંઈ માગ્યું નથી. સુદામા જો ધન માગે અને કૃષ્ણ ન આપે, આ બને નહીં. પણ સુખદેવ ગોસ્વામી કહે છે સુદામા ક્યારેય માગતા નથી. પણ એની પત્નીએ એને યાદ કરાવ્યું કે તમારા મિત્ર દ્વારકાધીશ છે. હવે એક પ્રશ્ન એ થાય કે સુદામાના જ્યારે વિવાહ થયા તો એ વિવાહમાં ભગવાન કૃષ્ણ નહોતા આવ્યા. એનો મતલબ કે વિવાહ થઈને એની પત્ની જ્યારે ઘરે આવી, એને ખબર કેમ પડી કે મારા પતિના મિત્ર દ્વારકાધીશ? સુદામાએ ક્યારે કીધું નથી. પણ ભગવાન એકવાર બ્રાહ્મણનું રૂપ લઈ
સુદામાના ઘરે આવ્યા અને કીધું ભિક્ષામ દેહી. ત્યારે પત્ની કીધું કે મહારાજ મારે ત્યાં સૂતક છે અને સૂતક હોય ત્યારે હું તમને ભિક્ષા ના આપી શકું. ભગવાને આ મંદિર નજર કરી કુટિયામાં, બોલું તારા ઘરે તો એવું કઈ લાગતું નથી સૂતક હોય. બોલે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. ભગવાન કહે છે લાગતું નથી કોઈ પુત્ર જન્મ્યો હોય એવું, કારણ કે કોઈ પ્રસૂતા હોય તો એને જોઈને ખબર પડે ને કે આને પુત્રનો જન્મ આપ્યો છે. ત્યારે એ સ્ત્રી કહે છે કે મારે દરિદ્ર નામનો એક પુત્ર થયો છે. ભગવાન કહે છે તો એક કામ કરી, મને આપી દે ભિક્ષામાં. એ પત્ની ના પાડે છે. ત્યારે ભગવાન ખાલી એટલું કહે છે કે જીવનમાં જયારે વિશેષ સંકટ આવે ને, તારા પતિના મિત્ર દ્વારકાધીશ છે. ભગવાનને આવીને બ્રાહ્મણના વેશમાં સુદામાજીની પત્નીને કીધું છે. આ દ્વારકાધીશ મિત્ર છે, જરૂર પડે ને તો એનું શરણ લેજો. અને એટલા માટે આ સ્ત્રી સુદામાજીને કહે છે તમે જાઓ અને કૃષ્ણ પાસે કંઈક માગો. સુદામા કહે છે જુઓ પરિસ્થિતિ આપણી ખરાબ હોય ને ત્યારે મિત્ર પાસે તો ક્યારેય ન જવું. અન્ય લોકો પાસે તમે જઈ આવો અને છેલ્લે કોઈ ઓપ્શન ન બચે તો છેલ્લો ઓપ્શન મિત્ર હોય. સુદામા કહે છે હું જેનું ભજન કરું છું અને એની પાસે માગવા, આ તો સ્વપ્નમાં એ વિચાર નો આવે મને. બીજા ઓપ્શન તરીકે એની પત્ની વાત કરે છે કે હારું તમારે માગવું ન હોય તો કઈ નહીં, પણ તમે એમ નામ તો આંટો મારી આવો, કદાચ તમે જાશો ને એને ઈચ્છા થાય ને કઈક આપી દે. સુદામાજી એમાં પણ ના પાડે છે કે કોઈને ત્યાં આપણે જઈએ અને કોઈ વસ્તુ લેવાના ભાવથી ભલે આપણે બોલીએ નહીં, પણ જેના ઘરે ગયા હોય ને એને મુખ જોઈને ખબર તો પડી જ જાય કે આની કઈક યાચના છે, આ એટલે આવ્યો છે. સુશીલાએ જોયું બીજો ઓપ્શન નહીં ફેલ થયો, ત્યારે એને ત્રીજી વાત કરી, ભલે તમારે માગવા ન જવું હોય, તમારે કોઈ યાચના માટે ન જવું હોય, કોઈ કામનાથી ન જવું હોય, પણ જેનું ભજન કરો છો એના દર્શનની ઈચ્છા ક્યારેય નથી થતી જીવનમાં. કમસે કમ એકવાર દ્વારકાધીશના દર્શન તો કરી લ્યો. આ વાત ઉપર સુદામાજી સહેમત થયા કે નહીં, ભગવાનનું દર્શન તો કરવું છે મારા જીવનમાં. અને એને નક્કી કર્યું કે હું દ્વારિકા જઈશ. પણ જોયું કે આટલા વર્ષો પછી મિત્ર પાસે જાઉં છું તો કઈક ભેટ લેતો જાવ એના માટે. વિચાર કરો, અહીંયા ઘરે તો કઈ હતું નહીં, પાડોશીને ત્યાં માંગવા માટે સુદામાજીના પત્ની ગયા. પાડોશીઓ કહે છે તમને આપી આપીને હવે અમારા ઘરે ખૂટી ગયું છે. એમ વિચાર કરો, ક્યાંક માંગવા ગયા હોય ને કોઈ આવો ઉત્તર આપે, આપણી શું સ્થિતિ થાય, આમાં અપમાન કેવું હોય. સુદામાજીના પત્ની કહે છે આ છેલ્લી વાર મને આપી દો, કારણ કે મને એવું લાગે છે કે હવે આજ પછી અમારે માગવાની જરૂર નહીં રહે. પણ પાડોશીઓ કે તમારે તો હર વખત છેલ્લી વાર જ હોય, તમારે આગળ પણ જ્યારે જ્યારે તમે માગવા આવો છો ત્યારે તમે એ જ કહો છો લાસ્ટ વાર, આજે કહો છો છેલ્લી વાર. બે મુઠ્ઠી તાંદુલ પાડોશીઓએ આપ્યા અને એક મેલા ઘેલા કપડામાં બાંધી સુદામાજી લઈ અને પોરબંદરથી નીકળ્યા છે દ્વારકા જવા માટે. રસ્તામાં ચાલતા ચાલતા યાત્રીઓને પૂછે છે કે ભાઈ દ્વારકા કેટલે છે. એટલે યાત્રીઓ સુદામાજીને જોવે શરણથી લઈને મસ્તક સુધી, કે છે હે બ્રાહ્મણ દેવ, આ શરીરે આ જીવનમાં તમે દ્વારકા નહીં પહોંચી શકો. અને આ ઉત્તર સાંભળીને સુદામાજીના મનમાં બહુ દુઃખ લાગે કે જીવનમાં મને મારા મિત્ર મારા સખા દ્વારકાધીશનું દર્શન નહીં થાય. ચાલતા ચાલતા એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા માટે સૂતા, અને સૂતા પછી જેવા જાગ્યા તો એને અનુભવ્યું કે એક ગામની નજીક પહોંચ્યા છે. પનિહારીઓ પાણી ભરવા માટે આવે અને પૂછે કે બેન દ્વારકા કેટલું દૂર છે.
બોલે હા મેં ધજા દેખાય દ્વારકા છે. સુદામા વિચાર કરે એમ કે લોકો કેવા છે, એક બ્રાહ્મણની મજાક કરી રહ્યા છે, હમણાં મને કહેતા હતા કે આ શરીરે તો એ દ્વારકા ક્યારેય પહોંચી નહીં શકે, અને દ્વારકા તો આટલું નજીક છે. પણ જો સુદામાજી ગયા છે કયા દ્વારકામાં, જે સમુદ્રની વચ્ચે છે, આપણે એને બેટ દ્વારકા કહીએ છીએ, દ્વીપ ઉપર છે, એટલે એનું નામ ભેટ દ્વારકા પણ છે, જ્યાં સુદામા ગયા હતા, જેનું મિલન થયું છે. પણ ત્યાં પહોંચવા માટે નાવમાં બેસવું પડે, એક નાવ એક નાવિક. સુદામાજીએ કીધું કે મારે દ્વારકા જવું છે. નાવિકે કીધું મફતમાં હું કોઈને બેસાડતો નથી, તમારે આની કિંમત ચૂકવવી પડશે, કંઈક ભાડું આપવું પડશે. સુદામા કહે છે હું એક ગરીબ બ્રાહ્મણ છું, મારી પાસે ઉતરાય તો છે નહીં. બોલે જે કાંઈક તો હોય ને, કોઈ માણસ એવો ન હોય કે એની પાસે કાંઈ ન હોય, કાંઈક તો હોય. બોલે દરિદ્રતા છે તો કે એ આપી દો ભાડામાં. સુદામાજી નૌકામાં બેસી અને દ્વારિકામાં આવે, ભગવાનના રાજમહેલ ઉપર આવી અને સૈનિકોને કહે છે મારે દ્વારકાધીશને મળવું છે. હવે જો અહીંયા પણ આ લીલામાં એક બહુ ખોટું ચિત્રણ થયું છે. લોકો શું કહે છે કે દ્વારકાધીશના જે પાર્ષદો હતા એણે સુદામાજીને ધક્કો મારીને પાડી દીધા. થોડો વિચાર કરો, આ દ્વાપર યુગ છે, આ લીલા જ્યારે થઈ રહી છે, અને ભગવાનની સેવા જે કરે છે ને પાર્ષદો, એ ભગવાનના ભક્ત છે. અને એ યુગમાં ગમે એવો દરિદ્ર હોય પણ બ્રાહ્મણનું અપમાન ક્યારેય નથી. અને એવું લખ્યું નથી કે એ દ્વારપાળો એને ધક્કો મારી દીધો, સુદામાજી પડી ગયા, કોઈ પ્રમાણ નથી. આ એક મનોકલ્પના છે, કથાઓને રસિક બનાવવા કોઈ કે જોડી દીધું ની હાલ્યું. પછી બહુ આદર સાથે દ્વારિકાના એ પાર્ષદો સુદામાજીને પૂછે છે કે હે બ્રહ્મદેવ, બતાવો શું કામ છે દ્વારકાધીશનું તમારે. બોલે હું એનો મિત્ર છું. તો એ દ્વારપાળોને આશ્ચર્ય નથી, ક્યારે આટલો ગરીબ બ્રાહ્મણને દ્વારકાધીશનો મિત્ર. કારણ કે દ્વાપરના લોકો બહુ સમજદાર છે, આ બગીડા કળિયુગ આવ્યો ત્યારથી. એક દ્વારપાળ જઈ અને ભગવાનને સૂચના આપે છે કે પ્રભુ કોઈ એક બ્રાહ્મણ આવ્યો છે દ્વાર ઉપર અને કહે છે કે તમારો મિત્ર છે. ભગવાન રુક્ષ્મણીજીના મહેલમાં બેઠા છે, ભગવાને પૂછ્યું નામ શું છે, તો કહે છે આપનો નામ બતાવત સુદામા. સુદામા શબ્દ પૂરો કરે ત્યાં તો ભગવાન કૂદીને ઉભા થઈ ગયા અને રુક્ષ્મણીજીના મહેલથી દોડવા માંડ્યા ભગવાન. ઓલો દ્વારપાળ વિચારમાં કરે કે આ એવો કેવો બ્રાહ્મણ છે કે જેના માટે આટલી તીવ્રતાથી ભગવાન ચપ્પલ પહેરવાય ન ઉભા રહ્યા, ચરણ પાદુકાઈ ભગવાન ભૂલી ગયા. અને દ્વારકાના રાજમાર્ગ ઉપર ભગવાન દોડે, દ્વારકાવાસીઓ જોવા નીકળ્યા કે આવું આજ સુધી ક્યારેય જોયું નથી કે કોઈ વ્યક્તિ મળવા આવ્યો હોય ભગવાનને, અને આ રીતે ભગવાન આટલી તીવ્રતાથી દોડતા દોડતા એને મળવા જઈ રહ્યા હોય. આખું દ્વારકા જોઈ રહ્યું છે ભગવાન કૃષ્ણને, અને બધાના મનમાં એક જ જિજ્ઞાસા, આ કોણ વ્યક્તિ છે એવો જેને લેવા માટે સાક્ષાત ભગવાન દ્વારકાધીશ આટલા ઉત્કંઠાથી જઈ રહ્યા છે. ક્યાંક ક્યાંક કવિઓ લખે છે કે ભગવાન જ્યારે દોડતા ને તો ધોતી પગમાં ભરાણી ને ક્યારેક ભગવાન પડી જતા. આવા જો સુદામાજી ચાલતા ચાલતા આવે, જો આ લીલાનો ભાવ શું છે કે આપણે ભગવાન બાજુ નિષ્કામ ભાવથી એક ચરણ આગળ વધારશું ને, ભગવાન 100 ડગલા દોડીને આપણી બાજુ આવે છે. જીવને ભગવાનને પામવાની જેટલી લાલસા છે એનાથી અનેક ગણી લાલસા ભગવાનની જીવને પામવાની છે. કેમ કે આટલા કળિયુગના અસંખ્ય જીવો છે, આમાંથી એક મારી બાજુ આવ્યો છે. ભગવાનને જ્યારે લાગે ને કોઈ જીવ મારે પ્રત્યે આવે છે, ભગવાન પરમ પ્રસન્ન થાય. સુદામાજી સાથે ભગવાનનું મિલન થયું અને બંને મિત્રો એકબીજાને ભેટી અને બંનેની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે. એટલા વર્ષો પછી મિલન થયું. આજકાલના મિત્રો તો થોડાક પ્રોગ્રેસ કરી ગયા હોય ને, ઓળખે નહીં. પણ જુઓ, સોનાની નગરીમાં રહેવા વાળા વ્યક્તિત્વ ભગવાન કૃષ્ણ અને એક વ્યક્તિ
ગરીબીની ચરમ સીમા ઉપર છે, છતાં આ બેની મિત્રતા છે. અને પાછું ભૂલ્યા નથી, એટલા પ્રેમથી મળ્યા. સુદામાજી વિચાર કરે, મારા આજે હાડક્યા છે, ભગવાનનું આટલું કોમળ શરીર, એને એને કેટલી પીડા થતી છે. ભગવાન કૃષ્ણ વિચાર કરે કે જો વધારે આને આલિંગનમાં રાખીશ ને તો આનું તો આઈના નરીબોલ થઈ જાય. એને કારણ કે આ સુદામાજીની સ્થિતિ જ એવી હતી. બંને મિત્રો રુક્ષ્મણીજીના મહેલ ઉપર આવે છે, ભગવાન એને ત્યાં લાવ્યા અને ઈ સિંહાસન ઉપર બેસાડ્યા જ્યાં ભગવાન પોતે બેસતા હતા. સુદામાજીને બેસાડે ને આતિથ્ય સત્કારની જે વિધિ છે એનું ચરણ પ્રક્ષાલન કરવા માટે ભગવાને કીધું જળ લાવો. 16108 કળશ તૈયાર સુદામાજીનું ચરણ પ્રક્ષાલન કરવા માટે. પણ જેવા સુદામાજીના ચરણને હાથમાં લીધા, ભગવાને જોયું કે પથ્થર વાગ્યા છે, કાંટા વાગેલા છે, ઉજરડા પડી ગયેલા. સુદામાજીના ચરણની આ સ્થિતિ જોઈને ભગવાન કૃષ્ણની આંખોમાંથી અશ્રુઓ વહી રહ્યા છે. એને કેવા આંસુ? સામાન્ય માણસ રડે ને તો બે ધાર થાય, ભગવાનના આંખથી ચાર ધારાઓ નીકળે છે. નાભાજી લખે છે, પાની પરાત કો હાથ છોયો નહીં, નૈનન કેજલ સો પગ ધોયો. પાણી પરાત જે લાવ્યા હતા એને તો ટચ કરવાની જરૂરત ન પડી, ભગવાનની આંખોથી એટલા અશ્રુઓ નીકળ્યા કે ભગવાનના આંસુથી સુદામાજીના ચરણોનું પ્રક્ષાલન કર્યું ભગવાને. આ પ્રેમ છે. અને ત્યારબાદ પોતાના પિતાંબરથી ભગવાન એમના ચરણોને લૂછી પછી એક જ સિંહાસન ઉપર બંને મિત્રો બેઠા. અન્ય રાણીઓ વિચાર કરે કે ભગવાનનો આ કેવો મિત્ર છે જેની આટલી સુંદર આગતા સ્વાગતા ભગવાન કરે છે. અને પછી તો કરુણ રસ સમાપ્ત કરી અને ભગવાન કહે છે, હવે રડવાનું તો બહુ થયું, હવે મિત્રો મળે ત્યારે વાતો કેવી હોય મિત્રોની તમે જાણો છો? બે મિત્રો જ્યારે જૂના ભેગા થયા તો એની વાતો તો એના અને મિત્રની ભાષા આ એક અલગ વિષય છે. ભગવાને કીધું, સુદામા શું હાલચાલ? બોલે, પ્રભુ કઈ કહેવાની જરૂર છે તમને? મને જોઈને નથી લાગતું મારા શું હાલ છે. હકીકત સુદામા આપણું પ્રતિનિધિત્વ કરે છે કે પ્રભુ 84 લાખ શરીરોમાં ભટકી ભટકી અમે હાવ દરિદ્ર થઈ ગયા છીએ. હવે જો તમે કૃપા કરો ને તો આમાંથી પાર નીકળે. જેવો દ્વારકામાં સુદામા અને રામાયણમાં કેવટ, એની પર એક સમાન કૃપા ભગવાને કરી છે. પછી બાળપણની વાતો નીકળી, સાંદિપની મુનિના આશ્રમમાં આપણે એક સાથે ભણતા હતા અને ભણતા ભણતા જે જે લીલાઓ કરી. પછી વાત આવી વિવાહની, ભગવાન કૃષ્ણે કીધું લગ્ન બગન થઈ ગયા? આઈ કે પ્રભુ એક વિવાહ કર્યા તમારી કૃપાથી. ભગવાન કૃષ્ણ કે તો વિવાહ કર્યા તે મને ઇન્વિટેશન મોકલ્યું નહીં, આમંત્રણ આપ્યું નહીં વિવાહમાં. જો બ્રાહ્મણ બહુ બુદ્ધિમાન હોય. સુદામા કે મેં તો એક વિવાહ કર્યા, તમને આમંત્રણ આપતા ભૂલી ગયો, તમે 16108 કર્યા છે, એક વાર તો બોલાવો તો એવું આવે. હાસ્ય વિનોદની વાતો ચાલી. ભગવાન 7 દિવસ સંપૂર્ણ દ્વારિકાને ભૂલી કેવલ સુદામા સાથે સમય વિતાવે છે. ભગવાને પૂછ્યું, સુદામા તમે અહીંયા આવ્યા છો તો ભાઈ મારા માટે કંઈક ઘરેથી ભેટ પણ આવી હશે? કારણ કે કોરે કોરા તો ભગવાન પાસે જવાય નહીં, એ તો શાસ્ત્ર સિદ્ધાંત છે. એમ હે સુદામા, તમે પણ કોરા તો નહીં જ આવ્યા હોય? બોલી પોટલી હતી અરે, પણ શરમ લાગે ને, ક્યાં એ દ્વારકાનું ઐશ્વર્ય, સોનાના મહેલો, એને બારીઓમાં તે મણી જડેલા. સુદામાન થયું, અહીંયા પોટલી કઢાય નહીં. ભગવાનને ખબર, ભગવાને એ પોટલી ખેંચી અને ખોલીને એમાંથી એક ચપટી તાંદુળ લઈ પોતાના મુખમાં મૂક્યા અને ભગવાને કીધું, દ્વારિકા અર્પણ. એ સુદામા, આ દ્વારકા તારી આજથી આપી તને. બીજી મુઠ્ઠીમાં, બીજી ચપટીમાં ભગવાન કહે છે, આ ત્રિલોકીનું ઐશ્વર્ય જે છે ને સુદામા આપી દેવું તને.
નાભાજીએ તો એટલો સુંદર ભાવ લખ્યો છે કે ભગવાન કૃષ્ણ બીજી ચપટીમાં વિચાર કરે છે કે મારે મારી ભગવત્તા સુધા મને આપી દેવી છે અને મારે દાસ બનવું છે. શું વિચાર્યું ભગવાને? કે આ સુદામાને હું ભગવાન બનાવી દઉં, મારી ભગવત્તા એને આપું અને એનો દાસ બનીને હું રહું. હા, ભગવાનમાં એક હકીકત આવું થાય નહીં. ભગવાન ચાહવા છતાં ભગવાન મટી નો એકે ક્યારે, પણ એવો ભાવ થયો કે આ સુદામાને ભગવાન બનાવી અને હું એનો દાસ બનું. રુક્ષ્મણીજીને ખબર પડી ગઈ કે પ્રભુ તમે દાસ બનશો, અમારે દાસી બનવું પડશે ભાઈ, તમે અમારો તો વિચાર કરો. અને એ સિનિયર પ્રભુ પ્રસાદ એકલા નહીં, એ તો વિતરણ કરીને ખાવો જોઈએ, તો પ્રસાદ થોડોક અમને આપો ભાગમાં, એમ કરીને રુક્ષ્મણીજી તાંદુલ છીનવ્યા. સુદામાજી 7 દિવસ રોકાણા છે દ્વારિકા. અને પછી સુદામાજીએ કીધું કે હવે મને વિદાય આપો, રાહ જોતા હશે ઘરે બાળકો પત્ની. ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં. ભગવાન સુદામાજીને વિદાય કરવા માટે ચાલતા ચાલતા આવે છે. સુદામાજી વારંવાર વિનંતી કરે, પ્રભુ હવે પાછા વળી જાઓ, બહુ તમે આવી ગયા. અને અંતે દ્વારકાની સીમા સુધી આવ્યા ભગવાન ચાલતા ચાલતા, ઉદ્ધવજી ઇત્યાદિ. સુદામાજીએ અંતે સમ આપ્યા ભગવાનને કે કૃષ્ણ જો તમે પાછા નહીં વળો ને તો મારા સમ છે. ભગવાન ઉભા રહી ગયા નાનિયા, કે છે જ્યાં સુધી સુદામાજીની એક ઝલક દેખાતી બંધ ન થઈ ને ત્યાં સુધી ભગવાન ઉભા રહ્યા. ઉદ્ધવજી સાથે હતા. ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો, પ્રભુ આટલો જ પ્રેમ છે તો પછી એની હાટું એક રથઈ ન મોકલ્યો તમે? ચાલતા સુદામા જાય છે, આટલી જો મિત્રતાની દયા આવે છે તમને, તમારો મિત્ર આટલો દરિદ્ર, તો તમે આને કાંઈ આપ્યું નહીં? ત્યારે ભગવાન કહે છે, ઉદ્ધવ મેં એને આપ્યું તો છે પણ મને શરમ આવે છે, લજ્જા આવે. કયા મોઢે સુદામાને કહું કે મેં તને દ્વારકા આપી છે? કેમ? કારણ કે સુદામાએ પોતાની સંપૂર્ણ શક્તિથી મને, એની પાસે જે હતું પૂર્ણ મને અર્પિત કરી દીધું, તો સામે મારી પણ ફરજ એ છે કે હું મારી પૂર્ણ શક્તિથી સુદામાને કંઈક આપું. પણ જો હું દ્વારકાનો રાજા છું, અનંત બ્રહ્માંડ અધિપતિ છું, છતાં હું મારી પૂર્ણ શક્તિથી એને આપી શક્યો નથી. ભગવાને સુદામાને દ્વારકા આપી દીધી, પણ સુદામાને ખબર ન પડવા દીધી મેં તને કંઈક આપ્યું છે. આજકાલ મિત્રો થોડાક અહેસાન કરી દે, પણ યાદ લાખ વાર કરાવે, આપે 1000, યાદ લાખ વાર કરે. જો ભગવાને દ્વારકા આપી દીધી તો એ સુદામાને ખબર ન પડી કે કૃષ્ણે મને કંઈક આપ્યું છે. અને શરમ લાગે છે ભગવાનને કહેવામાં કે મેં તને દ્વારકા આપી છે. કેમ? પૂર્ણ શક્તિથી ભગવાન કે હું આપી નથી, કયા મોઢે કહે. જો ભક્તના ભક્તિની આ પરાકાષ્ઠા છે કે જેમ ભગવાન પણ લજ્જાનો અનુભવ કરે છે. સુદામાજી ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા. સ્થાનમાં આવીને જોયું તો સેમ દ્વારકા. સુદામાને થયું કે ફરી ફરીને પાછો આયા નાયા નથી આવ્યો? હે, લોકોને પૂછ્યું, ભાઈ આ ગામ કયું છે? બોલ્યા પોરબંદર. તો કે આપણી ઝૂંપડી ક્યાં ગઈ અહીંયા હતી? સુદામાએ વિચાર કર્યો કે હમણાં બિલ્ડરોનો ત્રાસ છે, એ કે કોઈ ક્યાં લઈને બનાવી નાખ્યું હોય કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ. સુદામા ત્યાંથી પાછા ફરી ગયા તો ઉપર એની પત્નીએ સાથ કર્યો, પતિદેવ સહી એડ્રેસ ઉપર જ આવ્યા છો તમે. પત્નીના સુંદર વેશ, સુંદર વસ્ત્ર, સુંદર આભૂષણ. સુદામાજીએ પૂછ્યું, આ થયું કઈ રીતે આ બધું? બોલે, તમને ખબર નથી, તમારા મિત્ર જે દિવસે તમે ગયા ને એના બીજા દિવસે તમારા મિત્રએ આ મહેલ, આ દ્વારિકા આપણને ગિફ્ટ કરી છે. સુદામાજીની આંખોથી આંસુ વહી રહ્યા છે. દ્વારકા આપી દીધી તો એ ખબર ન પડવા દીધી. અદ્ભુત મિત્રતા છે. છતાં સુદામાજીએ કીધું, કાંઈ વાંધો નહીં, મહેલ છે તો તમે રહ્યો, મારે આનું કાંઈ કામ નથી. તો સુદામાજીએ મહેલની બહાર ઝૂંપડી બનાવી. જે ગાર્ડન હતું એમાં ઝૂંપડી બનાવી અને નક્કી કર્યું કે આ ઝૂંપડીમાં રહેવું. ભગવાન કૃષ્ણએ દ્વારકામાં વિચાર કર્યો કે અદ્ભુત છે આ, એને રહેવા મહેલ આપ્યો છે ને એ ક્યાં ગયો? ઝૂંપડીમાં. હવે તમે વિચાર કરો,
સુખદેવજી જે પહેલા શ્લોકમાં સુદામાજીનો પરિચય આપ્યો, જીતેન્દ્રિય વ્યક્તિ છે. જો સુદામાના મનમાં કંઈક લાલસા હોત તો કૃષ્ણએ આપેલા મહેલમાંનો આવી ગયો. ચાલો સારું છે, ઝોપડી ગઈને મહેલ મળ્યો. દ્વારકાની પ્રાપ્તિ થયા પછી પણ સુદામાજી ક્યાં રહે છે? ઝોપડીમાં. ભગવાન કૃષ્ણને થયું આને ભારે ઘરી. ભગવાન પ્રગટ થયા એને ત્યાં અને કહે છે, સુદામા આ મહેલ મેં તારા માટે આપ્યો છે, તો આમાં રહેતો કેમ નથી? બોલે, પ્રભુ તમારી માયાનો બહુ ડર લાગે છે. હું જે ભજન કરું છું, બની શકે હું મહેલમાં પ્રવેશ કરું, આ સુખ ઐશ્વર્ય મારું ચિત્ત જો એમાં લાગી ગયું ને તો પ્રભુ હું ભજન નહીં કરી, એટલા માટે આ મહેલમાં મારે રહેવું નથી. ભગવાન કૃષ્ણ કહે છે, મારી ઈચ્છા છે કે તું આ મહેલમાં રહે. સુદામા કે, પણ તમારી માયા, ભગવાન કે હું વચન આપું છું કે મારી માયા ક્યારેય તને સ્પર્શ નહીં કરી શકે. ભગવાનની પ્રસન્નતા માટે સુદામાજી મહેલમાં રહેવાનો સ્વીકાર કર્યો અને પછી તો બંને મિત્રો અવારનવાર એકબીજાને મળતા રહે. પછી સુદામા ઘણી વાર દ્વારકા ગયા. એકવાર દ્વારકા ગયા, બંને મિત્રો ગોમતીના તટ ઉપર ભ્રમણ કરતા હતા. સુદામાજી ભગવાન કૃષ્ણને કીધું, મારા મનમાં એક પ્રશ્ન છે. શું? એટલે મારે તમારી માયાને જોવી છે. ભગવાન કે, ઈ રહેવા દે, ઈ જોવા લાયક નથી, બહુ ખતરનાક છે. મમ માયા દુરત્યયા. સુદામાજીને એકવાર દર્શન કરાવો. ભગવાન કે, કાંઈ ને, આપણે પહેલા ડૂબકી મારી લઈએ ગોમતીમાં, સંધ્યા કરી લઈએ, પછી માયાનું દર્શન કરાવો. જેવી ડૂબકી મારી ગોમતીમાં, સુદામાજી એક નગરમાં પહોંચી ગયા અને એક વિશાળ પ્રવેશ દ્વાર નગરનો, જેવા અંદર એન્ટર થાય એ લોકોએ પકડ્યા અને કીધું, આજથી તમે અમારા રાજા. કેમ? તો કે અમારે ત્યાં રાજાનું મૃત્યુ થયું છે અને અમારો નિયમ એવો છે કે સવારમાં ગેટમાંથી જે પહેલો વ્યક્તિ આવે એ રાજા, પહેલા તમે જ આવ્યા છે, રાજા બનાવ્યા, પછી વિવાહ કરાવ્યા, બાળકો થયા. અને એક દિવસ સુદામાજીની પત્નીનું મૃત્યુ થયું, પત્ની મરી ગઈ. તો પત્નીને લઈને બધા સ્મશાને ગયા અને સુદામાને પકડ્યા કે હાલો તમારે આવવાનું. પણ એ કે, પત્ની મરે તો પતિ થોડી ને સ્મશાન જાય. બોલે, આ નિયમ ઊંધો છે, પતિ મરે તો પત્ની સતી થાય, અહીંયા પત્ની મરે પતિ સતી થવાના. એ કે, આવો કોઈ નિયમ જ નો અમાર ત્યાં છે? સુદામાજી ના પાડે નહીં. બધાએ ઉચકીને ચિતામાં કર્યો ઘા સુદામાનો અને સુદામાજી મુખેથી શબ્દ નીકળ્યો, હે કૃષ્ણ. જો ભગવાનનું નામ આવે ને એટલે માયા તરત અદ્રશ્ય થઈ જાય. હે કૃષ્ણ નીકળ્યું મુખેથી અને ડૂબકી મારીને બહાર નીકળ્યા. ભગવાનને પૂછ્યું, કેવી લાગી? સુદામાજી કહે છે, મને ભલે દર્શન કરાવ્યું પણ આ મારી માયાનું અન્ય કોઈને દર્શન ન થાય. અને આ વાસ્તવિકતા છે. આપણે એક નગરમાં પહોંચ્યા છીએ, પત્ની છે, પુત્રો છે, જન્મ છે, મૃત્યુ છે, વાસ્તવમાં ભગવાનની માયા છે. પણ જેમ કૃષ્ણ નામ સુદામાને માયાથી બહાર લાવ્યા, અરે ઓલરેડી માયા મુક્ત છે, એવી રીતે ભગવાનનું નામ જે છે એ જ આપણને પણ માયાથી મુક્ત કરશે. જેમ કૃષ્ણ નામથી સુદામાની માયા નીકળી, એમ એ જ કૃષ્ણ નામ, એ જ હરિનામ આપણી માયાને પણ અદ્રશ્ય કરી દેશે. હવે વિચાર કરો, ત્યાંથી નીકળ્યા પછી એમ લાગે કે આ માયા સાચી છે કે? બોલો, નગર એ હતું, ત્યાં પાછું સુદામાન વિવાહ થયા, પુત્રો થયા, બધું એકદમ કમ્પ્લીટ. અને આનો ટાઈમ કેટલો હતો ખબર છે? ખાલી એક ડૂબકી મારી નીકળે ને એટલો. આટલામાં ભગવાને માયાનું દર્શન કરાવી દીધું. આ રીતે આ સુંદર ચરિત્રને કહીએ. આગળ ઉપર દ્વારિકા લીલાનું વર્ણન કરી ભગવાન ઉદ્ધવજીને ઉપદેશ આપે છે એકાદશ સ્કંદમાં, જે મુક્તિ તત્વ છે, મુક્તિનો ઉપદેશ. કેવી રીતે ભગવાનનું ભજન કરવું અને એ ભક્તિ કરી અને જીવ મુક્ત કેમ થાય, એમાં નવયોગેશ્વરોનો સંવાદ પણ છે, જ્યાં કળિયુગના સાર રૂપ ધર્મ તરીકે હરિનામ સંકીર્તનની સંસ્તુતિ કરવામાં આવી છે. શ્રી નવયોગેન્દ્ર કહે છે,
યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતિ સુમેધસ. કળિયુગની અંદર કોઈને મુક્ત થવું હોય, મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો એને સંકીર્તન યજ્ઞનો આશ્રય લેવો જોઈએ. સુમેધસ, જે સુંદર બુદ્ધિવાળા લોકો છે એ ભગવાનના નામનો આશ્રય લે છે. કારણ કે કળિયુગમાં આ દોષોથી મુક્ત થવા માટે ભગવાનના નામથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી. દ્વાદશ સ્કંદની અંદર કળિયુગના જે પતિત વંશો છે, કોણ કોણ રાજાઓ થશે, કોણ કોના પુત્રો થશે, ક્યાં આ રાજવંશ અટકશે, આ બધી ભવિષ્યવાણીઓ થઈ. પ્રલયનું વર્ણન સુખદેવ ગોસ્વામીએ કર્યું અને અંતે આ સાત દિવસ પર્યંત ભાગવત કથાનું શ્રવણ કરી અંતિમ શ્લોક સુખદેવ ગોસ્વામી કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણમ દુઃખ શમો. હે પરીક્ષિત, આ સંસારમાં દુઃખનું શમન કેવલ ભગવાનનું નામ કરે છે. છેલ્લો શ્લોક સુખદેવજી કહે છે કે નામ સિવાય જીવની કોઈ ગતિ નથી. એટલે બુદ્ધિમાની છે જે હરિનામનો આશ્રય લે. આટલું કઈ કથાને સમાપ્ત કરે. કથા પૂર્ણ થતા પરીક્ષિત મહારાજને ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ ગયા. પરીક્ષિત મહારાજ વૈકુંઠ વયા ગયા અને હવે બચ્યું છે એનું શરીર ગંગા તટે. તક્ષક આવ્યો, પરીક્ષિત મહારાજના એ શરીરને ડંખ માર્યો અને એ શરીર અગ્નિમાં સ્વાહા થયું. સુખદેવ ગોસ્વામી એ સભાને પૂર્ણ કરી અને ત્યાંથી વિચરણ માટે નીકળી ગયા. સારરૂપ વાત ઈ છે કે સુખદેવ ગોસ્વામીએ જે સાર આપ્યો છે એ જીવનું કલ્યાણ કરે છે. જુઓ, કળિયુગમાં અનેક સંપ્રદાયો છે, અનેક મત છે, અનેક સિદ્ધાંતો છે, પણ ભાગવતથી ઉપર કોઈ નથી. અનેક ભગવાન, અનેક અવતારો, કૃષ્ણથી પરે કોઈ નથી. આ પરમ સત્ય વસ્તુ છે. એટલે નવયોગેશ્વરોએ કીધું સુમેધસા, જે સુંદર બુદ્ધિવાળા લોકો છે ને એ આનો સ્વીકાર કરે છે, બાકી તર્ક વિતર્કમાં જીવન નષ્ટ કરશે. જો તમે કૃષ્ણનું ભજન કરો કે ન કરો, તમે ભગવાનનું નામ જપો કે ન જપો, આમાં અમારું કોઈ નુકસાન નથી. સત્ય વસ્તુને સાંભળ્યા પછી જો તમે એનો સ્વીકાર કરશો તો આનો લાભ તમને મળવાનો છે. જન્મ મૃત્યુથી તમે મુક્ત થશો, આ મનુષ્ય જીવનનો લાભ ઉઠાવશો. કોઈ પણ વસ્તુ સહી છે કે ગલત આનો નિર્ણય પ્રમાણ દ્વારા થાય. ભાગવત પરમ પ્રમાણ છે, કોઈ સાંપ્રદાયિક ગ્રંથ નથી. આ સનાતન ધર્મનું સનાતન શાસ્ત્ર છે. આમાં જે લખ્યું છે એ જ પરમ પ્રમાણ છે. બીજું કે કોઈ પણ વ્યક્તિ આપણને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરતા હોય તો એવા ભ્રમમાં ફસાવાની જરૂર નથી. શું કામ? કોઈ ગમે એ કે મૃત્યુ સમયે સહાયતા કરવા કોઈ આવતું નથી. મૃત્યુ સમયે આપણી સહાયતા કેવલ ભગવાન કૃષ્ણ કરે છે, ભગવાનનું નામ કરે છે. અને એટલા માટે કોઈ પણ ધર્મ, કોઈ પણ મત, કોઈ પણ સંપ્રદાયમાં આપણી શ્રદ્ધા હોય, પણ ભાગવતનું કહેવું એવું છે કે જો તમારે મુક્ત થવું હોય તો કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત, તો તમારે ભગવાન કૃષ્ણનું કીર્તન કરવું જોઈએ. કારણ કે મુક્તિદાતા ભગવાન કૃષ્ણ છે, ભગવાન રામ છે, ભગવાન નરસિંહ છે. એટલા માટે આ દુર્લભ મનુષ્ય જીવન જે ભગવાનનું એક વરદાન છે, આને જો નષ્ટ ન કરવું હોય તો પ્રમાણિત અવતારો, પ્રમાણિત ભગવાનની પૂજા કરી, પ્રમાણિત નામનો આશ્રય લઈ અને પોતાના મનુષ્ય જીવનને સફળ બનાવો. બાકી તો ગંગા સતીએ કીધું એમ વીજળીના ચમકારા જેવું છે, ક્યારે મળે ને ક્યારે વયું જાય આનો કોઈ ભરોસો નથી. એટલા માટે જીવનમાં બધું જ કરો, ખાઓ પીવો, પરિવારનું પાલન કરો, વ્યવહાર કરો, પણ આ જીવનને સફળ બનાવવા માટે ભગવાન કૃષ્ણને જીવનમાં જોડો. જો ભગવાન આપણા જીવનમાં છે તો મૃત્યુ મંગલકારક હશે, મંગલદાયક હશે.
અને જો ભગવાન જીવનમાં નથી તો મૃત્યુ બહુ દુઃખદાયક હશે, ખૂબ દુઃખ થશે. અને આ ઘટના આપણા બધા સાથે થવાની છે ફ્યુચરમાં. તો મૃત્યુ સમય જો હસતા હસતા જવું છે, મંગલ કાર્ય કરતા કરતા, મંગલ ઉત્સવ મૃત્યુને એક મહોત્સવ બનાવવો છે તો ભગવાનનો આશ્રય લેવો પડશે. એટલે કળિયુગના આ બધા પાખંડ દોષોથી બચી ભગવાન કૃષ્ણનું શરણ ગ્રહણ કરી અને નામ દ્વારા આ મનુષ્ય જીવનને સફળ કરવાનો પ્રયાસ કરો. ઘણી બધી વાતો મેં તમને કથામાં કીધી, સાત સત્રોમાં. ભાષા મારી બહુ કડક છે એટલે ક્યાંક ક્યાંક તમને નહીં સારું લાગ્યું હોય એને છોડી દો સાઈડમાં. જે કામનું છે એને ગ્રહણ કરો અને આ જીવનને સફળ કરો. કારણ કે જે કહેવામાં આવ્યું છે કેવલ તમારી ભલાઈ માટે છે. તમે જો આત્મકલ્યાણ ચાહો છો તો એ વાતો, જેમ કડવી દવા રોગને દૂર કરે એમ કડવી વાતો પણ આ ભવરોગને દૂર કરે છે. કારણ કે એવી કથાઓ તમને ઇસ્કોનમાં નહીં મળે કે જે કેવલ શ્રોતાઓની પ્રશંસા, કેવલ શ્રોતાઓના ગુણગાન, કેવલ શ્રોતાના મનોરંજન. જો વ્યાસપીઠ ઉપર બેહીને સત્ય ન કહેવું એ આ વ્યાસપીઠનો અપરાધ છે. એટલા માટે મેં ભગવાનના વિષયમાં કાંઈ કીધું, કોઈ સાધુઓના વિષયમાં કાંઈ કીધું, કોઈ સંપ્રદાય જે પાખંડ છે એના વિષયમાં કીધું, તો એ લોકોની નિંદાનો મારો કોઈ ભાવ નથી. મારે તો એનું વર્ણન એટલે કરવું પડે છે કે સાચા અને ખોટાને બતાવવા માટે, આ રાઈટ છે આ રોંગ છે. દુનિયામાં લોકો ગમે એટલું પાપ કરે, આપણે એ તો ભગવાનને જોવાનું છે. પણ આપણું જીવન, આપણું આ દુર્લભ મનુષ્ય જીવન કોઈ પાખંડીઓના હાથમાં ન વયું જાય અને આ પાખંડીઓ આપણા આ દુર્લભ વરદાનરૂપ મનુષ્ય જીવનને અવળા માર્ગે ન ચડાવી દે. એટલા માટે આવી વાતો વ્યાસપીઠ ઉપરથી કરવી પડે અને એમાં મને કોઈ સંકોચ નથી. કારણ કે હિત માટે છે. ડોક્ટર એમ વિચાર કરે કે દર્દીને બહુ દુખાવો થાય, કાંઈ ઇન્જેક્શન દેવાના જ બંધ ન કરાય, જો દેવું જ પડે. એમ વાણી મધુર છે કે કટુ એ મહત્વપૂર્ણ નથી, પણ એનું તત્વ શું છે, ભાવ શું છે, ઉદ્દેશ શું છે, આ સૌથી મહત્વપૂર્ણ છે. તો અમારો ઉદ્દેશ્ય તો એ છે કે જેટલા પણ લોકો તમે કથામાં આવ્યા છો, તમે ભગવાનનું નામ ગ્રહણ કરો અને આ દેવ દુર્લભ મનુષ્ય જીવન જે છે આને સફળ બનાવો. આપણું મૃત્યુ આવે આખું ગામ રડતું હોય પણ આપણે હસતા હસતા જતા હોય. જેમ પરીક્ષિત મહારાજના જવાથી દુઃખ અનેક લોકોને થયું, પણ પરીક્ષિત તો આનંદથી ભગવાનના ધામને પામી ગયા. તો આ ભગવત ધામને પામવું આ આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. નહીતર 84 લાખ વેરાયટી છે આ માયા, આ પ્રકૃતિ ક્યારે કયા શરીરોમાં નાખશે ખબર નહીં પડે. અને મનુષ્ય બન્યા પછી પણ આ ભક્તિ દુર્લભ થઈ જશે. આ જગતમાં મનુષ્યો લાખો કરોડો છે પણ ભક્તિ બધાને પ્રાપ્ત નથી. એમ આ શ્રીમદ ભાગવત આ કેવલ કોઈ મનોરંજન નથી કે 7 દિવસ હરિદ્વાર ગયા મજા કરી આનંદ કર્યો. આ ભાગવત જીવનનું દર્શન છે. સંભાવના એવી રહે છે કે અહીંયા છીએ ત્યાં સુધી તો મન ભગવાનમાં છે, પણ સુરત, રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ પાછા જશો, વળી પાછું મન ભગવાનમાંથી નીકળી જશે, સંસારમાં વયું જશે. એટલે પાવન ગંગાજીના તટે એક સંકલ્પ લઈ કે આ શિક્ષા જે આપણે ગ્રહણ કરી છે અને હંમેશા માટે ધારણ કરી રાખીએ, હંમેશા માટે કથાઓનું ચિંતન મનન કરી ભગવાન સાથે આપણો સંબંધ ભૂલાઈ ન જાય. માંડ માંડ યાદ થયો છે આ 7 દી, પાછું વિસ્મૃત ન થઈ જાય અને પાછા માયાના ચંગુલમાં આપણે ન પડી જઈએ. આ સંકલ્પને દ્રઢ કરી માતા ગંગાના ચરણોમાં પ્રાર્થના કરજો કે જે ભગવદ્ ભક્તિની પ્રાપ્તિ આ ગંગા તટે અમને થઈ છે, આ ભક્તિની અખંડ સ્મૃતિ
અમારા મૃત્યુ પર્યંત અમારા ચિત્તમાં જળવાયેલી રહે, ભગવાનનું સ્મરણ જળવાયેલું રહે, અને જેના કારણે આ જીવનને આપણે સફળ કરી શકીએ. બાકી તો સુખદેવજી જેમ કીધું, કહેવા સાંભળવાની હજારો લાખો વાતો છે, વધારે નવા સિદ્ધાંત નવા ભાવ સાથે પુનઃ ભવિષ્યની કથાઓમાં મુલાકાત કરશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. અંતિમ સત્ર ભગવાનના નામ સંકીર્તનથી વિરામ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ મંગલ હરિનામ સંકીર્તન કે. જગદ્ગુરુ શ્રીલ પ્રભુપાદ કે નિતાય ગૌર પ્રેમાનંદે. એક વિશેષ વાત ઈ છે કે અહીંયા જે શ્રોતાઓ આમાં ઘણા પ્રેમી ભક્તો છે, જે ખાસ તો એમના પ્રેમના કારણે ભાગવત પ્રતિ પ્રેમના કારણે અહીંયા ઉપસ્થિત થયા છે અલગ અલગ શહેરોથી. તો આપ સર્વ શ્રોતાઓ જે સુરતથી છે, અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, અલગ અલગ શહેરોથી અહીંયા આવ્યા છે, તો આ સર્વ ભક્તોનો હૃદયપૂર્વક, સર્વ શ્રોતાઓનું હૃદયપૂર્વક મહામંત્રથી અભિવાદન કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, રામ હરે રામ 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 હરે હરે. સાથે આ અમારી સાઉન્ડ ટીમ, સંગીત ટીમ, કેમેરા ટીમ, જેણે આ કથાને સહાયતા કરી અને ઓર સુંદર બનાવવાનો પ્રયાસ કર્યો છે, જેની કૃપાથી કેવલ હરિદ્વાર નહીં પણ સંપૂર્ણ વિશ્વમાં જે જે લોકો સાંભળવાની ઈચ્છા રાખે છે એવા સર્વ પ્રેમી શ્રોતાઓ સુધી આ કથા પહોંચાડી. તો આ તમામ ટીમને પણ આપણે મહામંત્રથી અભિવાદિત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને આ ભાગવત જે ઉદ્દેશ્યને લઈને થયું છે, પિતૃ મોક્ષાર્થ, જે પિતૃ અહીંયા બિરાજમાન છે, તો એમને સદગતિ પ્રાપ્ત થાય, ભગવાનનું ચરણ પ્રાપ્ત થાય, એના માટે શુદ્ધ વિધિથી ભાગવત પાઠની જરૂર છે, જેમાં 18,000 શ્લોકનો શબ્દસહ ઉચ્ચારણ થાય એના માટે. અને ભાગવતની પૂજા, પિતૃઓની પૂજા વિધિવત જેમણે આપણને પ્રદાન કરી છે, એવા વૃંદાવનથી પધારેલા બંને બ્રાહ્મણો ભક્તો જે છે, રાસવિહાર પ્રભુ અને એમની સાથે જે બ્રાહ્મણ છે, એમનું આપણે સ્વાગત કરીએ મહામંત્રથી.
हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। તમે જો એ ભાગવત પાઠ કરી રહ્યા છે, એક શ્લોક પણ છોડ્યો નથી એમણે, કારણ પ્રતિદિન 8-9 કલાક પાઠ કરે, ત્યારે 7 દિવસમાં સંપૂર્ણ પાઠ પૂરો થાય। તો આટલી શુદ્ધતાથી પાઠ કરી અને આ પિતૃમોક્ષાર્થ કથામાં ખૂબ સુંદર એમનો સહયોગ છે, પુનઃ ભૂરી ધન્યવાદ। અને સાથે જે ભક્તો આવ્યા હતા કથા શ્રવણ કરવા માટે, યાત્રા માટે, પણ એમણે પણ જોયું કે અહીં ઘણી બધી સેવાઓ છે, તો આ લોકોએ સેવા સ્વીકારી, ભગવાનને તૈયાર કરવા, આ પંડાળની સફાઈ કરવી, તમે આવો એ પહેલાં ગાદલા પાથરવા, આ બધું તૈયારી હે ને, કારણ કે આપણે તો બધું રેડીમેડ ઉપર જ આવે, પણ અમુક ભક્તોએ સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારી। તો એવા જેટલા પણ અમારા ભક્તો છે એમને પણ હું હૃદયથી ધન્યવાદ કરું છું મહામંત્રથી। હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। અને વિશેષ ધન્યવાદ છે આપણી કિચન ટીમ, જેણે આપણને સવાર બપોર સાંજ સુંદર પ્રસાદ આપણને આસ્વાદન કરાવ્યું છે, કારણ કે પ્રસાદ આપે આપણને હારો તો કથા હારી સંભળાય, નગર ભૂખ્યા ભજન ન હોય ગોપાલા, આપણી તો એ સ્થિતિ છે કે આપણે તો ભૂખ્યા ન સાંભળીએ કે, પણ આ સુંદર કિચનમાં મહેનત કરી છે જે ભક્તોએ એમનું પણ મહામંત્રથી અભિવાદન કરીએ। હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। અને એક ધન્યવાદ આપ સૌ શ્રોતાઓ માટે, કારણ કે આ બધું હોય, રસોડું હોય, હું હોઉં, સેવાવાળા હોય, કેમેરા હોય, સાઉન્ડ સંગીત, પણ તમે શ્રોતા ન હોવ તો શ્રોતા વગર કથા થાય નહીં ભાઈ, મૂળ તો તમે છો। તો તમારા માટે એકવાર મહામંત્ર, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। અને આ સાથે કંઈક ભૂલાઈ ગયું હોય, કોઈનું અભિવાદન સન્માન રહી ગયું હોય, તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે કે ભગવાનની સર્વ ભક્તોને જેણે નાનામાં નાની પણ સેવા કરી છે, કારણ કે આપણે સેવા ભૂલી જઈએ ભગવાન ભૂલતા, તો આ ભગવાન રાધા ગોવિંદદેવ, ઈષ્ટદેવ રાધા દામોદરજી એવા સર્વ સેવા કરવાળા ભક્તો ઉપર કૃપા કરે, જેના કારણે તમને ભક્તિ પ્રાપ્ત થાય। અને આ સાથે આજના સપ્તમ સત્રને વિરામ કરીએ છીએ। હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। ધન્યવાદ સમસ્ત ભક્તો, શ્રોતાઓ અને વ્યાસમંચ ઉપર બિરાજમાન શ્રીમાન ચંદ્રગોવિંદ દાસ પ્રભુજીને, કે જેઓ આપણને ખૂબ સારી રીતે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવ્યું। જેમ ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય એસી ભક્તિ વેદાંત સ્વામી શિલ પ્રભુપાદને બધા પ્રશ્નો કરતા કે પ્રભુપાદજી ગયા પછી શું, ભક્તિવેદાંત સ્વામી તો આપણી વચ્ચે છે નહીં, તો આપણું પોષણ કેવી રીતે થશે ભજનમાં ને ભક્તિમાં, ત્યારે પ્રભુપાદજી જ્યારે હતા ત્યારે કહેતા કે તમારે કાંઈ જ કરવાની જરૂર નથી, મેં જે મારા પુસ્તકોમાં આપ્યું છે એમાં હું જીવંત છું, જ્યારે જ્યારે તમને એમ થાય કે તમારે મને મળવું છે તો મારા પુસ્તકો વાંચી અને તમે મને યાદ કરી લેજો, હું મારા પુસ્તકોમાં જ ઉપસ્થિત છું। એમ ઘણા અહીંયાથી બહારથી એવા છે, 7 દિવસ પર્યંત ઘણા લોકો સાથે મુલાકાત થઈ, ઘણા લોકોનું કહેવું એવું હતું કે અમે લોકો સુરતમાં નથી રહેતા, ગામડે રહીએ છીએ, બીજા શહેરમાં રહીએ છીએ, તો ભક્તોનો સંગ, પ્રભુજીનું સાનિધ્ય અમારે કેવી રીતે પ્રાપ્ત કરવું। તો અત્યારે ટેકનોલોજીના માધ્યમથી બહુ સરળતા થઈ ગઈ છે, બહુ સારી સુવિધા થઈ ગઈ છે, જેને જેને ભક્તોનો સંગ પ્રાપ્ત કરવો હોય, પ્રભુજીનું સાનિધ્ય જોઈતું હોય, તમે યુટ્યુબ ચેનલના માધ્યમથી જાઓ અને કથાનું શ્રવણ કરો, એટલે તમને એવું જ લાગશે કે તમે સુરતમાં બધા ભક્તોની વચ્ચે જ છો। તો આ સુંદર લાભ મેળવો અને આગળની કથાઓને શ્રવણ કરો, અને હમણાંની કથા પણ આ યુટ્યુબ ચેનલમાં જતી હતી તો એમાં પણ તમે શ્રવણ કરી અને વધારે કથાનો લાભ લઈ શકો છો। તો ધન્યવાદ સમસ્ત ભક્તોને। આજની આરતીના જેવો યજમાન છે એમના નામ છે મારી પાસે
માધવદાસ પ્રભુજી, પરમેશ્વર પ્રભુજી અને પિતૃઓ ગોદાવરીબેન જાની, શંકરભાઈ ચંદુલાલ ગાંધી, સૂર્યાબેન શંકરલાલ ગાંધી, પ્રભાબેન સુરેશભાઈ, મનસુખભાઈ વેલજીભાઈ, આ સમસ્ત વ્યક્તિ આજની ભાગવતજીની આરતીના યજમાન છે અને પ્રભુજી કળશ આપી અને જે ભક્તોનું સન્માન કરવાના છે એમના પણ નામ છે મારી પાસે. માધવદાસ પ્રભુજી જેઓનું પ્રભુજી કળશ આપીને સન્માન કરશે અને પરમેશ્વર પ્રભુજી એમનું પણ સન્માન પ્રભુજી કળશ આપીને કરશે અને ભગવાનના નામ સાથે આપણે એમને સ્વાગત કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને આજની પોથીના યજમાન પણ માધવદાસ પ્રભુજી છે. તો આજની પોથીના યજમાન માધવદાસ પ્રભુજી છે. હરે કૃષ્ણ. અમે આ કળશ આપીએ છીએ જે ડોનર્સ છે અથવા જે કોઈ વિશેષ સેવાવાળા ભક્તો, શું કામ ખબર છે? કારણ કે ભાગવતની શરૂઆત એ કળશથી થઈ હતી, અમૃત. તો આ કળશ એટલા માટે છે કે આમાં કથામૃત લઈને જવાનું છે. એને કળશ તો રહેવો જ જોઈએ. એટલે ભક્તો, એ બહુ સુંદર ગિફ્ટ. હું જ્યારે કળશ જોઉં ને તે ઓલું અમૃત યાદ આવે છે. પણ એમાં અમૃત ભર્યું આ ખાલી લાગે છે. એ તો ખાલી નથી, આમાં શું છે? કથામૃત છે. કારણ કે ઘરે જઈને કળશ જોશો ને ત્યારે તમને ભાગવત યાદ આવશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને એક વિશેષ સૂચના એ છે કે હવે કાલથી તો આપણે મળવાનું નથી, એટલે આ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ ક્યાંય જાય નહીં. અને એક સન્માન રહી ગયું વિશેષ, જેણે સુંદર કીર્તનનો લાભ આપ્યો, સખા ચિત્રક. કારણ કે હર વખતે ભૂલાઈ જાય, નજીક રહ્યો ને વધારે, એટલે એને પણ મહામંત્રથી અભિવાદન કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીમદ ભાગવતજીની પોથીના યજમાન માધવદાસ પ્રભુજી છે અને શ્રીમદ ભાગવતજીની આરતી થયા પછી પોથીયાત્રા જશે, આશ્રમની પરિક્રમા કરી અને પરત આપણે હોલમાં પોથીયાત્રા સાથે અહીં આવશું. આજના સવારના પ્રસાદના દાતાશ્રી છે કનાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદી, અને બપોરના પ્રસાદના દાતા છે પરેશભાઈ પોશિયા, અને સાંજના પ્રસાદના દાતા છે પરમેશ્વર પ્રભુજી. તો એમનો પણ વિશેષ રૂપથી ધન્યવાદ. અને આ સમયે આ વર્ષના અંતમાં દિવાળી વેકેશનમાં વૃંદાવન ધામની અંદર યાત્રા છે. તો જે યાત્રામાં વૃંદાવન જવાના ઈચ્છુક હોય ભક્તોના સંઘમાં અને યાત્રામાં દર્શનનો લાવો, તો એ પ્રત્યેક વ્યક્તિ પાછળ ભક્તોનો સંપર્ક કરી અને વધારે માહિતી પ્રાપ્ત કરી શકે છે. અને જે ભક્તો 18 તારીખે સુરત જવાના છે, 18 તારીખે જે લોકો સુરત જવાના છે એ ભક્તોને ખાસ નિવેદન છે કે પાછળ સ્ટોલ પર એમનું નામ લખાવવાનું ના ભૂલે. આ એક વ્યવસ્થાનો ભાગ છે. તો ભક્તોને નિવેદન છે કે 18 તારીખે જે જવાના છે એવો પાછળ ભક્તો બેઠા છે ત્યાં એમનું નામ લખાવશે. અને જે ભક્તો કાલે જવાના છે સવારમાં 17 તારીખે જે લોકો જવાના છે, આજે ને, જે ભક્તો કાલે સુરત જવાના છે એવો એ પ્રસાદ સવારે 7 વાગે રહેશે, એમને સવારે પ્રસાદ 7 વાગે રહેશે. તો અને સ્વખર્ચે રહેશે. વધુ માહિતી માટે પાછળ સંપર્ક કરવો તમારે. અને બપોરે જે કાંઈ જમવાની વ્યવસ્થા રહેશે એવો એ પોતાની જાતે કરવાની રહેશે. અને વધારે માહિતી માટે તમે પાછળ ભક્તોનો સંપર્ક કરી શકો છો. અને બિલ્ડિંગ નંબર 1 અને 2ના રૂમની ચાવી બંને બિલ્ડિંગના વચ્ચે ભક્તો બેઠા હશે. 1 અને 2 નંબરની બિલ્ડિંગમાં વચ્ચે ભક્તો બેઠા છે. અર્ચિત પ્રભુજી ત્યાં બેઠા હશે. તો તમારે તમારા રૂમની ચાવી એમને જ આપવાની રહેશે. કોઈ પણ ભક્તો
ની વચ્ચે બેઠા ત્રણ નંબરની બિલ્ડિંગમાં નીચે એ ભક્ત બેઠા હશે, તો રૂમની ચાવી તમારે એમને આપવાની રહેશે. અને તમે જ્યારે રૂમમાંથી નીકળો ત્યારે રૂમને ચેક કરીને નીકળજો. એસી, લાઇટ, પંખા, નળ, કાંઈ વસ્તુ ચાલુ ન રહી જાય. તમે ખાસ ચેક કરી અને પછી જ નીકળજો. અને ભૂલા વગર તમે આ ભક્તોને તમારી ચાવી તમે આપી દેજો. અને 18 તારીખે જે ભક્તો જવાના છે એમને એમના બિલ્ડિંગની નીચે જે રિસેપ્શન કાઉન્ટરને ચાવી આપી દેજો. અને 18 તારીખે જે ભક્તો જવાના છે એવો એમનું નામ ખાસ પાછળ લખાવવાનું ના ભૂલે. અને જે ભક્તો જવાના છે એમને ખાસ નિવેદન છે કે તમને સાથે પ્રસાદના પેકિંગ આપવાના રહેશે, આપશે. તો તમે જ્યારે રસોડામાં પ્રસાદ આવજો. અઢાર તારીખે જે લોકો જવાના છે એમને ખાસ સૂચના છે કે 11 થી 11:30 વાગ્યા સુધીમાં તમારે બિલ્ડિંગના કાઉન્ટરમાં ચાવી જમા કરાવવાની રહેશે. શ્રીમદ 18 તારીખે રોકાવાના તમે? ઓકે, 18 તારીખે કેયુર પ્રભુને તમે તમારી ચાવી કમ્પલસરી તમે એમને જમા કરાવી દેજો ભૂલા વગર. શ્રીમદ ભાગવતજીની આરતી થશે અને ત્યારબાદ પોથી થશે. તો આપણે પોથી યાત્રા કરી અને પછી જ અહીંયાથી છૂટા પડશું. તો ભક્તોને નિવેદન કે જેમના નામ આરતી માટે હતા એવો ભાગવતજીની આરતી માટે આવી જાય. એક ભાગવત અમૃત સખા ચિત્રક પ્રભુને આપી દઈએ. આવો એમનો મહામંત્રથી સ્વાગત કરીએ. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. અને પાછા કથામાં આવતા રહે એવી પ્રાર્થના કરીએ. શ્રીમદ ભાગવતજીની આરતી માટે પ્રત્યેક વ્યક્તિ તૈયાર થઈ જાય. શ્રીમદ ભાગવતજીની આરતી થશે અને બે વ્યક્તિ છે જેઓ જપમાળા ગ્રહણ કરવાના છે, નાગજીભાઈ આહિર અને દમયંતીબેન. નાગજીભાઈ આહિર અને દમયંતીબેન, તો ભાગવતજીની આરતીની તૈયારી સાથે એમને પ્રભુજી જપમાળા આપી દેશે. અને આ આરતી પછી પોથી યાત્રા થશે. આશ્રમથી આપણે રાઉન્ડ લઈને પાછા આ જ હોલમાં આવશું અને ત્યારબાદ એક યજ્ઞ થશે અહીંયા, અને પછી આ સત્ર પૂર્ણ થશે. એ વચ્ચે પ્રસાદ પણ ચાલશે. અહીંયા યજ્ઞ ચાલુ હશે, પ્રસાદ પણ, એટલે તમારે પ્રસાદમાં પણ લેટ નહીં થાય. બરાબર. હરે કૃષ્ણ. અને 10 વર્ષથી નીચેની જે બાળાઓ છે, કન્યાઓ, એનું કન્યા પૂજન થશે અહીંયા. તો જે પણ 10 વર્ષથી નીચેની કન્યાઓ છે આ યાત્રામાં એ આ હોલમાં જ રોકાય અને કન્યા પૂજન થયા પછી એ લોકો જઈ શકે છે. હરે કૃષ્ણ. જે ભક્તોને હજુ જપમાળા લેવાની ઈચ્છા હોય, ઘણા ભક્તોના નામ બાકી રહી ગયેલા હતા, તો જેવો ઈચ્છુક હોય એવો આવી શકે છે જપમાળા લેવા માટે. કારણ કે આજ આપણો અંતિમ દિવસ છે, તો તમે જપમાળામાં બાકી કોઈ રહી ગયા હોય તો એ લોકો લઈ શકે છે. હજુ પણ નામ ન લખાવ્યા હોય તો પણ તમે જપમાળા લઈ શકો છો. હરે કૃષ્ણ. ભાગવતજીની આરતી થશે. તો ભાગવતજીની આરતી માટે જેમના નામ લીધા હતા એઓ ભાગવતની આરતી માટે આવી જશે. પોથીયાત્રા થયા પછી જેમના પિતૃ અહીંયા પધરાવેલા છે એમના માટે પણ પૂજન થશે. તો પોથીયાત્રા પૂર્ણ થયા પછી જેમના પિતૃઓ અહીંયા છે એ પણ અહીંયા રોકાશે, એમના માટે પણ યજ્ઞ પૂજન થશે. તો ખાસ સૂચના છે
અને પોથી યાત્રા આશ્રમ ફરતે પરિક્રમા કરશે. આશ્રમની ફરતે પરિક્રમા કરી અને પોથી યાત્રા અહીંયા હોલમાં આવશે. જલ્દીથી આરતીના યજમાન આવી જશે. પાવન પુરાણ કી આરતી અતિ પાવન પુરાણ કી ધર્મ ભક્તિ વિજ્ઞાન ખાન કી ધર્મ ભક્તિ વિજ્ઞાન ખાન કી મહાપુરાણ ભાગવત નિરમલ સુખમુખ વિગલિત નિગમ કલ્પ ફલ સુખમુખ વિગલિત નિગમ કલ્પ ફલ પરમાનંદ સુધાર સમય ફલ પરમાનંદ સુધાર સમય ફલ લીલા આરતી અતિ પાવન પુરાણ કે કલિમલ મથ નિતાપ નિવારિણી કલિમલ મથ નિતાપ નિવારિણી જન્મ મૃત્યુમય ભવ ભય હારિણી જન્મ મૃત્યુમય ભવ ભય હારિણી સેવત સતત સકલ સુખકારિણી સેવત સતત સકલ સુખકારિણી સુમૌષધિ હરિ ચરિત જાનકી આરતી અતિ પાવન પુરાણ કે વિષય વિલાસ વિમોહ વિનાશિની વિષય વિલાસ વિમોહ વિનાશિની વિમલ વિરાગ વિવેક વિકાશિની વિમલ વિરાગ વિવેક વિકાશિની ભગવત તત્વ રહસ્ય પ્રકાશિની ભગવત તત્વ રહસ્ય પ્રકાશિની પરમ જ્યોતિ પરમાત્મ જ્ઞાન કી આરતી અતિ પાવન પુરાણ કી પરમહંસ મુનિ મન ઉલ્લાસિની પરમહંસ મુનિ મન ઉલ્લાસિની રસી કર દય રસ રાસ વિલાસિની રસી કર દય રસ રાસ વિલાસિની ભોક્તિ મોક્તિ રતિ પ્રેમ સુદાસિની ભોક્તિ મોક્તિ રતિ પ્રેમ સુદાસિની કથા કિંચન સુજાનકી આરતી અતિ પાવન પુરાણ કી હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે સભી લોગ આજે આગે આ જાયંગે ઓર એક એક પુષ્પ લેંગે પુષ્પાંજલિ કે લિયે.
हरि ओम जजने नाजिया माया जनता देवास्तानि धर्माणि प्रथमानि।